You are questioning how many?
नमस्कार खेडूत मित्रों, केम छो? मजामा हूँ छू मनोज भट्ट। आज आपनी समक्ष जे वस्तु प्रस्तुत करीए छीए एनो एक उदाहरण छे के अमे तन्वी एग्रो मार्ट अत्यारे जूनागढ़ अमारी ब्रांच मां आवीए छीए। आज अमे खेडूत सुधी दरेक दवाओ, जंतुनाशक दवाओ, वीडिसाइड, फूगनाशक, ग्रोथ प्रमोटर, दरेक दवाओ रिटेल काउंटर सुधी पहोंचे एवा प्रयत्न कर्या छे। અને ખેડૂતો માટે દરેક સેન્ટર ઉપર અમે ડાયરેક્ટ રિટેલ ચેન ગોઠવી છે। આ રિટેલ ચેનની અંદર ખાસિયત છે કે ખેડૂતોને કંપનીમાંથી ડાયરેક્ટ દવા મળે છે, એટલા માટે બજાર કરતાં સારી અને સસ્તી મળે છે। અને આજે જ ગુણવત્તાના આધારે શ્રી માનનીય મંત્રી સાહેબ દ્વારા અમારી આ પ્રોડક્ટની ગુણવત્તાનો એવોર્ડ પણ મળેલો છે, જે આપની સામે છે। કંપનીનું સૌરાષ્ટ્રનું હેડક્વાર્ટર રાજકોટ છે, બીજા આઉટની અંદર અંકલેશ્વરથી સંભાળે છે। આજે દરેક સેન્ટર ઉપર તાલાળા, જૂનાગઢ, મેંદરડા, ધોરાજી, વડોદરા, રાજકોટ, ગોંડલ, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આવી રીતના માર્ટ કરેલા છે। 15 તારીખે ખજૂરભાઈના હસ્તે વિસાવદરની અંદર ઉદઘાટન પણ કરવામાં આવેલા છે। તો આપ સર્વે ખેડૂત મિત્રોને અમારું હાર્દિક નિમંત્રણ છે અને કે તમે પધારજો। અમારી આ માહિતી આજે પત્રકાર સાહેબ દ્વારા પહોંચાડવામાં આવી છે બદલ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને પત્રકારોને પણ ખૂબ ખૂબ નમસ્કાર, સાથે ધન્યવાદ। જય જવાન, જય કિસાન, જય હર। ટપક પદ્ધતિની અંદર એમનું જે મૂળ છે, એમની જે જગ્યા છે, એની અંદર ભેજ રહે, સાચી વસ્તુ તમામ છોડને ભેજની જરૂરિયાત હોય છે, એટલે પરિવર્તન જરૂરી છે, એટલે આપણે શીખવું જરૂરી છે। ટેકનિકલ પદ્ધતિથી આધુનિકતાથી ખેતી, અને હવે ખેતીને વેપાર તરીકે સમજવો પડશે। પહેલા આપણે ખેતી જ કરતા, એટલે ધારો કે કોઈ શહેરમાંથી આવે તો આપણે મગફળી હોય તો એક બાચકું ભર દઈ, મગ હોય તો બાચકું ભર દઈ, આ ભરી દેતા હતા, હજી ભરી દઈ છીએ આપણે। કોઈ તમે શહેરના હગાવાલાની ઘરે ગયા ને એ બિસ્કિટ બનાવતા હોય તો તમને બિસ્કિટનો થેલો ભરી દીધો એવું છે ક્યાંય? દેખાય કે ઘી ગાય હોય તો ગાયનું ઘી ભરી દો, તમે ઘરના છોકરાને ન ખવડાવો પણ ઘી સંજયભાઈ આવ્યા છે તો એક ડબરો ઘી 2 કિલો પડ્યું છે તો તમે ગાયનું ઘી આપી દો। આ પદ્ધતિથી બહાર નીકળો, આવે મહેમાન છે ચા પાણી પીવડાવવાના, જમાડવાના, પણ 2 કિલો દેવાનું બંધ કરો, કારણ કે 2 કિલોનો હિસાબ કરશો તો જ હાલશે। હવે વેપારીકરણ થઈ ગયું છે, ખેતીને વેપાર બનાવવાની છે, ખેતી ખેતી નથી, એટલે આ આધુનિકતામાં આવવાનું છે આપણે બધાએ, અને પરિવર્તન જરૂરી છે। ને આપણે ગામમાં એક જણો વાવે તરબૂચ એટલે બીજા બધાય તરબૂચમાં વળી પડે કે આ કરોડપતિ ના થઈ જવો જોઈએ, પૈસા મળે કરવાનું। 250 રૂપિયા ટમેટા થઈ ગયા એટલે ટમેટા વાવી દીધા, 2 રૂપિયા થઈ જાય, એટલે દરેક વસ્તુ નથી હાલતી, કિંમત જોઈ ન ચલાવો। ખેતીની જમીનમાંથી કઈ ઉપજ છે, કેનું માર્કેટ છે, કાયમને માર્કેટ કી રહેવાનું છે। અને આદરણીય પ્રધાનમંત્રીજી જ્યારે મિલેટ્સ વર્ષ આ 2023નું ઉજવી રહ્યા છે એટલે જાડા ધાન્ય એની પણ જરૂરિયાત છે, એ પણ વાવવા જરૂરી છે, એટલે માનસિકતામાંથી બહાર નીકળી અને નવા નવા સંશોધનો થઈ રહ્યા છે એમની અંદર આપણે બધા આગળ વધીએ।
ફરીથી આજના કાર્યક્રમની અંદર મને આ મગફળી સંશોધન કેન્દ્રએ આમંત્રણ આપ્યું અને ખાસ કરીને પરિવારના સભ્યોને મળવાનો મોકો આપ્યો ત્યારે એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમના સન્માનને વધાવું છું. પિયત પદ્ધતિની એમણે જે વાત કરી એ મુજબ કહેવાનું મન થાય કે આપણે ખરેખર પાકને પાણી પીવડાવવાનું છે, નવડાવવાનું નથી. જનરલી આપણે નવડાવીએ છીએ, આટલી જરૂર છે. તેલીબિયાના પાકની અંદર ઉત્કૃષ્ટ સંશોધન માટે મગફળીનું નેશનલ લેવલનું રાષ્ટ્રકક્ષાનું સંશોધન કેન્દ્ર જૂનાગઢની અંદર સ્થાપના 1900 ગ્રાઉન્ડ રિસર્ચ તરીકે નામાભિધાન કર્યું અને આ સંશોધન કેન્દ્ર સમગ્ર ભારત વર્ષનું સૌથી મોટામાં મોટું છે અને હજી પણ સૌ ખેડૂત મિત્રોની સેવામાં સતત સમર્પિત રહે છે. એ માટે ખેડૂત ભાઈઓનો સાથ અને સહકાર ખૂબ જ તેવા અને ઓઇલ સીડ સેક્શનના હેડ તેલીબિયાના સંશોધન વૈજ્ઞાનિક એવા ડોક્ટર આર બી માધરિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી અત્રે ઉપસ્થિત સૌ ખેડૂત 45માં પ્રાગટ્ય દિવસ કહીને આપણે પ્રાગટ્ય દિવસ અથવા જન્મ દિવસ DGR ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ એટલે કે નેશનલ લેવલનું જે મગફળીનું સંશોધન કેન્દ્ર છે એના પ્રાગટ્ય દિવસે મંત્રસ્થાઓ મહાનુભાવોમાં ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર વીપી ચોટિયા સાહેબ, DGRના ડાયરેક્ટર ડૉક્ટર બેરા સાહેબ, અમારા રજિસ્ટ્રાર અને ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન અને નેશનલ લેવલના ડાયરેક્ટર અને અન્ય મંચસ્થ મહાનુભાવોમાં સામે બેઠેલા મહાનુભાવો, ખેડૂત ભાઈઓ, બહેનો અને અન્ય જે કોઈ જોડાયેલા છે આ ફંક્શનને સાર્થક કરવા માટે એ બધા મિત્રો, ખાસ કરીને મગફળી સંશોધન કેન્દ્ર યુનિવર્સિટીમાં પણ છે અને નેશનલ લેવલનું સેન્ટર આપણા સૌરાષ્ટ્રમાં આવેલું છે એના માટે આપણે એક તો પહેલાવેલા ગૌરવની લાગણી હોવી જોઈએ. હજી આમાં ઘણા ખેડૂત મિત્રોને કોઈ પણ મગફળી બહાર પડે ને તો ક્યાંથી બહાર પડી છે એવું નહીં, એવું માને કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી મગફળીની જાતો બહાર પડે છે. પણ આ નેશનલ લેવલનું સેન્ટર છે, અત્રેથી પણ મગફળીની ઘણી બધી જાતો બહાર પાડેલી છે અને એમાં ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં ખેડૂત મિત્રોને ખબર હશે ગિરનાર 4 અને 5 આમાંથી કેટલાને ગિરનાર 4-5 વાવી છે આવતી વખતે, બસ એટલાને જ વાવી છે. અમારી પાસે ઘણા બધા ફોન આવતા હોય છે કે સાહેબ ગિરનાર 4 અને 5 જોઈએ છીએ, તો આપણે કેવું અમારે કેવું પડે છે કે ભાઈ ગિરનાર 4 અને 5 આપણું નેશનલ લેવલનું સેન્ટર છે, એમાંથી બહાર પાડવામાં આવેલી છે અને અત્યારે તમને 2 વર્ષ પછી મળશે. એટલે હું આશા રાખું કે આવતા વર્ષે કદાચ ખેડૂતોને ગિરનાર 4 અને 5નું કોમર્શિયલ વાવેતર માટે પણ બિયારણ ઉપલબ્ધ થશે. બીજું એ કે DGR ઓછું જાણીતું છે ખેડૂત મિત્રોમાં, એનું મેઇન કારણ એક છે કે DGRનું મેઇન કારણ કામ છે એ મગફળી સંશોધન કરતી દરેક સંસ્થા આખા ભારત લેવલે એનું મોનિટરિંગ કરવું અને એમને જે કાંઈ વસ્તુની જરૂરિયાત હોય એ જરૂરિયાત સંશોધન માટે પૂરી પાડવી આ એમનું કામ છે. આપણે ખાસ કરીને મગફળીની ઘણી બધી જાતો બહાર પાડવામાં આવેલી છે યુનિવર્સિટી દ્વારા અને હમણાં DGR દ્વારા, તો આપણે મગફળીની જાતો વિશે તો ડિટેલ લેક્ચરમાં બધા વાત કરશે, પણ ખેડૂત મિત્રોને 32 નંબર GJG 32 બધાને ખ્યાલ હશે કે GJG 32 આપણે 2017માં JEUમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બહાર પાડેલી અને અત્યારે લગભગ મોટાભાગના ખેડૂતોને JEU આ જાતથી ઘણો બધો સંતોષ છે, પણ એના પછી પણ આપણે ઘણી બધી જાતો બહાર પાડેલી છે. તો એક ખાલી મગફળીની એક જ જાતને પકડી રાખવા કરતાં સમયાંતરે આપણે મગફળીની બીજી જાતો, નવી બહાર પાડેલી જાતો પણ અપનાવવી જોઈએ અને ખાસ કરીને સંજયભાઈએ જે કીધું ને કે પાકની ફેરબદલી, કોઈ પણ પાક વર્ષોથી એક જ ખેતરમાં હોય તો એને જે તત્વો જોતા હોય એનો ઉપાડ વધારે થાય, પછી એને જે ઓછી માત્રામાં તત્વો જોતા હોય એ પીડા રહીએ, પણ એ તત્વ બીજા પાકને વધારે જરૂર હોય તો આપણે કમસે કમ 2 વર્ષે એકવાર ખેતીમાં આપણો પાક ફેરવવો જોઈએ એ બહુ જરૂરી છે. કારણ કે પાકની ફેરબદલી નહીં કરો તો દિવસે દિવસે, અને મોટાભાગના ખેડૂતને ખબર છે આજથી 20 વર્ષ પહેલાં જે આમાં અત્યારે જુવાનિયા છે એ 20 વર્ષ પહેલાં દાદા ભેગા કે ફાધર ભેગા વાડીએ ગયા હોય તો વાડીમાં ઢેફા હોય તો ઢેફા લાગતા નહીં, અત્યારે ઢેફા ખુલ્લા પૈકી હાલો ને તો પગ ચીરી નાખે બધાને ખબર છે. તો એમાં એવું શું થયું કે આવી જમીન થઈ ગઈ, તો ખાસ કરીને સૂક્ષ્મ તત્વોની ઉણપ આવી,
કારણ કે આપણે સૂક્ષ્મ તત્વો નાખતા નથી. આપણા શરીરને જે રીતના સંજયભાઈ કીધું કે બધા તત્વો જોઈએ છે, એમ જમીનમાં પણ બધા તત્વો હોવા જરૂરી છે, જેથી કરીને પાક એ બધા તત્વો લઈ શકે. અને બીજું, ધીમે ધીમે આપણે ખેતીમાંથી ઢોર કાઢી નાખ્યા. ગાયું કે ભેંસું કોઈને પોસાતી નથી, અથવા રાખવી છે તો છોકરાઓના સંબંધ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે, આ પણ એક હકીકત છે. પણ દેશી ખાતર વગર આપણી ખેતીની જમીન છે એ સુધારણા નહીં થાય, તો આપણે દેશી ખાતર કોઈ પણ જગ્યાએથી મેળવવું પડે, અથવા આપણો ખેતરનો જે કાંઈ કચરો છે આપણે એને બધો બાળી નાખીએ છીએ. ખાસ કરીને ઘઉંની વાત કરીએ તો ઘઉં આપણે બાળી જ નાખીએ છીએ, પણ ઘઉંને પણ તમે જો રોટાવેટર હાંકી અને યુરિયાનું પાણી છંટકાવ કરીને પિયત આપી દો, અથવા યુરિયાનું પાણી હારી પર છાંટી દો ને, તો એ 2 મહિનામાં સડી જશે. પણ આપણે તો શું છે કે જમીનને પોરો ખાવા જ નથી દેવો, સતત ખેતી કરે રાખવી છે. તો કમસે કમ જમીનને 15 દિવસનો 2 પાક વચ્ચે પોરો રહે ને, એ રીતના આપણે આયોજન કરવું જોઈએ, જેથી આપણી જમીનમાં જે તત્વો છે એની રાસાયણિક પ્રક્રિયા થાય અને પછીના પાક માટે એ ઉપલબ્ધ થઈ શકે એવી પરિસ્થિતિમાં આવે. તો આટલી વાત કહીને વિરમું છું, કારણ કે બધા મગફળી વિશેના અલગ અલગ રોગજીવાતના કઈ કઈ જાતો છે એના લેક્ચર બધાના પાસે છે જ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર માધવ સાહેબને, અનુરોધ ખેડૂતને, ખેડૂત મિત્રોને બે શબ્દ માંગે ડોક્ટર ચૌહાણ સાહેબ. આ રબ છે જે હમણાં આપણે વાત કરી. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે આજે સ્પેશિયલ લખનૌથી, ઉત્તર પ્રદેશ લખનૌથી સીએસઆરઆઈ નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડોક્ટર અજીતકુમાર સાસને સાહેબ આપણી વચ્ચે પધારેલા છે. તો તેમને હું હવે વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમમાં આપ પધારેલા છો તો અમારા ખેડૂત ભાઈઓને આપ આપનો એક્સપિરિયન્સ અને વિશેષ માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરો. સર, આઈ રિક્વેસ્ટ યુ. હિન્દી સબ સમજ પાએંગે? ઇંગ્લિશ, ગુજરાતી, લેકિન મેં હિન્દી મેં બોલને કે લીએ કોશિશ કરૂંગા. આદરણીય વાઇસ ચાન્સલર સાહેબ, ડોક્ટર બેરા મેરે બંધુ, ડાયરેક્ટર એક્સટેન્શન, ડાયરેક્ટર રિસર્ચ એન્ડ ઓલ અધર ડિગ્નેટરીઝ ઓન ધ ડાયર્સ, ઓર નીચે ભી આપ લોગ જો બેઠે હુએ હૈ ડિગ્નેટરીઝ હૈ, આપ લોગ સબસે જ્યાદા ડિગ્નેટરી હમરે કિસાન ભાઈઓ હૈ. ઓર આપ યહાં આયે હૈ, મેં એક સ્ટુડન્ટ ઓફ બોટની હું, એગ્રીકલ્ચર પઢા હુઆ હું, લેકિન હર ચીજ કો બારીકી સે દેખતા હું, તો ઇસીલીએ તો મેં એક સાયન્ટિસ્ટ હોકે બેઠા હુઆ હું. તો આપ લોગો કો જો આપ લોગ યે જાનતે હોંગે કે યહાં યે જો અનુષ્ઠાન હૈ, ઇન્સ્ટિટ્યૂશન જો હૈ, ગ્રાઉન્ડનટ રિસર્ચ, યે ક્યું હૈ? યે ઇસીલીએ હૈ કે ગુજરાત સબસે હાયેસ્ટ પ્રોડક્ટિવિટી દેતા હૈ ગ્રાઉન્ડનટ કા. દેશ મે જો ગ્રાઉન્ડનટ પ્રોડક્શન હોતા હૈ ગુજરાતી દેતા હૈ સબસે જ્યાદા, સબસે એકરજ ભી જ્યાદા હૈ, સબસે પ્રોડક્શન ભી જ્યાદા હૈ. ઓર યે ભી જાનતે હૈ આપ લોગ ક્યું બુદ્ધિમાન હૈ, ગુજરાતી ક્યું બુદ્ધિમાન હૈ? ક્યુંકિ વો જો ગ્રાઉન્ડનટ ઓઇલ મે, તેલ મે જો પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હૈ, વો નર્વ સેલ મે જાતા હૈ ડાયરેક્ટલી. તો વો પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વો બહુત ઇમિડિયેટલી આપ ખાના ચાહતે હૈ તો એસે વો જ્યાદા જરૂરી હૈ. લેકિન કુકિંગ કે લીએ જો ખાના બનાતે હૈ ઉસકે લીએ ઉસકે લીએ ચાહીએ કે ઉસમે ઓર એક તત્વ હોતા હૈ ઓલેઇક એસિડ, ઉસકો બઢાયા જાય સ્ટેબિલિટી કે લીએ. તો હમારે જો એક હમારે જો ઇન્સ્ટિટ્યૂટ હૈ ગ્રાઉન્ડનટ રિસર્ચ ICR કે, યે જાના જાતા હૈ ઇસી લેવલ પે કે નયા નયા કિસ્મ કા ગ્રાઉન્ડનટ કેસે તૈયાર કરે, ઇન્ડસ્ટ્રિયલ રિક્વાયરમેન્ટ, હેલ્થ રિક્વાયરમેન્ટ, ફાર્મર્સ રિક્વાયરમેન્ટ, પ્રોડક્ટિવિટી, જીતના પૈદાવાર કતના જ્યાદા હોગા, યે સબકો કમ્પ્રોમાઇઝ કરકે ઇન લોગ ચલતે હૈ. તો ઇસીલીએ આપ લોગ કા યે યોગદાન કે લીએ હમ આપકો બહુત બહુત બધાઈ દેંગે આપકા સ્થાપના દિવસ મે ડોક્ટર બેરા, ઓર આપ લોગો કો બધાઈ દેંગે ક્યુંકિ આપ ભારત કા ઝંડા ઉપર કરકે ચલ રહે હો. ગ્રાઉન્ડનટ કા જો પ્રોડક્ટિવિટી ઓર જો એક્સપોર્ટ હોતા હૈ તો આપકી વજહ સે હૈ. ઓર ગ્રાઉન્ડનટ મેં ભી કોશિશ કરતો હું, હમ લોગ તો મસ્ટર્ડ ઓઇલ જ્યાદા ખાતે હૈ, મસ્ટર્ડ મતલબ તો આપ જાનતે હૈ ના, સોરસો કા તેલ જ્યાદા ખાતે હૈ, ઇતના બુદ્ધિમાન નહીં હૈ, કમ થોડા હૈ, આપસે કમ હૈ. લેકિન આપ લોગ ગ્રાઉન્ડનટ ઓઇલ કો ખા કહે કે આપ બુદ્ધિમાન હૈ,
हर एक हमारा आदरणीय प्रधानमंत्री जी ने बताए हुए हैं कि हमें आय को दोगुना तीनगुना करना पड़ेगा। आप लोग ग्राउंडनट तो करते ही हैं, उसके साथ साथ दूसरा खेती भी कर रहे होंगे जरूर, क्योंकि खाना के लिए केवल ग्राउंडनट तो खा के चलेगा नहीं, बाकी सब खेती भी करना पड़ेगा। तो ग्राउंडनट एक कैश क्रॉप टाइप का होगा। उसके साथ साथ अब मैं जिस क्षेत्र से आता हूँ, जिस लेवल पे काम करता हूँ, हम हमेशा हमारे किसान बंधुओं को बोलते हैं जो धान गेहूँ सब्जी और अगर फल की खेती करते हैं, कुछ दूसरा भी खेती करते हैं, उसके साथ साथ कुछ ज़मीन जो रह जाता है कुछ नहीं हो पाता है, उसमें मेडिसिनल एरोमेटिक प्लांट भी ग्रो करें, भाई उसमें कुछ हो ही नहीं सकता, डिग्रेडेड सॉइल है, अल्कालाइन सॉइल है, सालाइन सॉइल है, फूलों की खेती करें, तो ये सारे इंटीग्रेटेड हुए में आप चलेंगे ग्राउंड नोट के साथ साथ आपका आमदनी भी ज़्यादा बढ़ेगा। और आप लोग हमेशा प्रेशर डालते रहिए हमारे डायरेक्टर साहब को, बेरा साहब को, नया नया किस्म, जैसे पैदावार ज़्यादा हो उसका क्वालिटी भी अच्छा हो। आजकल क्या हो रहा है कि नहीं, इंडस्ट्रियल रिक्वायरमेंट, मैंने कुछ इंडस्ट्री के साथ भी बात करता हूँ बीच बीच में, उनका जो रिक्वायरमेंट है, पेप्सी वो दूसरा कंपनी है, उनको चाहिए जो फूड प्रोडक्ट बनाते हैं उसमें, वो फूड प्रोडक्ट में जो तेल यूज करेंगे वो ज़्यादा हाई ह्यूमिडिटी भी सह पाना चाहिए और ज़्यादा हीट भी सहना चाहिए और प्रेशर भी सहना चाहिए, क्योंकि ऑटोमेटेड जब करते हैं, घर में जो बना खाना बनाते हैं थोड़ा थोड़ा बनाते हैं, जब ऑटोमेटेड करते हैं लार्ज स्केल में करते हैं, लार्ज स्केल में जब करते हैं इसी टाइप का तेल उनको चाहिए, इसीलिए वो पामोलिन ऑयल ज़्यादा यूज करते हैं। पामोलिन ऑयल हमारे तबीयत के लिए ख़राब है लेकिन होता है, इसीलिए ग्राउंडनट ये जो मूँगफली का तेल को कन्वर्ट करके जैसे हाई ऑलिक परसेंटेज बढ़ाए हैं, मैं अभी निदेशक जी से बात कर रहा था, हाई ओलिक एसिड बनाए उसका स्टेबिलिटी ज़्यादा है, उसको हाई प्रेशर सह सकता है, हाई ह्यूमिडिटी सह सकता है, हाई टेम्परेचर सह सकता है, तो इंडस्ट्रियल यूज के लिए बहुत लाभकारी होगा। और पैदावार तो ज़्यादा तो बढ़ाते रहते हैं यहाँ, और बहुत सारे सेकेंड सेशन में मैंने डिस्कशन करूँगा, जब नेक्स्ट टाइम अगले बार आफ्टरनून में साइंटिस्ट लोगों के साथ डिस्कशन करेंगे क्या क्या करना है क्या क्या नहीं करना है, तो मैं केवल इतना ही आपको सजेशन दे सकता हूँ। ज़्यादा तो ग्राउंडनट का खेती के बारे में जानता नहीं हूँ, लेकिन उसका बारीकी के बारे में जानता हूँ, उसका मेडिसिनल वैल्यू के बारे में जानता हूँ, उसका शरीर के ऊपर कैसे हीट करता है उसी के बारे में जानता हूँ। तो ये एक तेल जो कि पूरा हेल्थ बेनिफिट में भरा पड़ा हुआ है, हम लोग सबको यूज करना चाहिए, इतना बोलूँगा मैं। जय हिंद, जय भारत। नमस्कार। सारी खेती करे छे, हमें एक मैसेज એવો આપેલો કે આપ સૌ ગિરનાર 4 ગિરનાર 5 અને અન્ય મગફળીની જે કિસાન તરીકેનું તમારું જે કામ છે એને લગતી વાતો લઈને તમે પણ અહીં આવજો, તો અમે ખાલી વૈજ્ઞાનિકો જ વાતો નહીં કરીએ પણ તમને પણ સાંભળશું। અહીંયા અમારા વૈજ્ઞાનિક મિત્રો છે, એ નમૂનાનું મૂલ્યાંકન કરી અને સૌથી શ્રેષ્ઠ એવા 5 ઇનામો જાહેર કરેલા છે, તો આપણે બીજું સેશન છે તેની અંદર આપણે કરવાના છે। એટલે અત્યારે એકદમ ટૂંકની અંદર તમને કોઈ એવો ડાયરેક્ટ પ્રશ્ન થતાવતો હોય અને આ ડિગ્નિટરી પાસેથી તમને જે અપેક્ષા હોય છે જે અહીંયા ઉપસ્થિત છે અને ડિગ્નિટર પોતાનો અનુભવ શેર કરશે, તો સૌ પ્રથમ હવે અને પ્રથમ પુરસ્કાર એક ખેડૂતને આપો, તો આપણે નીચેની શરૂઆત કરીએ। સૌ પ્રથમ તૃતીય પુરસ્કાર પ્રાપ્ત કરે છે, મીઠા હવે આ ગામને અમે મગફળી વિલેજ તરીકે માટે પ્રખ્યાત છે, જે મીઠાપુર હવે મગફળી માટે પ્રખ્યાત થવાનું છે, એટલે મગફળીને લગતી કોઈ પણ માહિતી અને માર્ગદર્શન માટે એક આદર્શ ગામ મીઠાપુર બનવા જઈ રહ્યું છે। આપણે સૌ એમને તાળીઓના ગડીદાથી વધાવીએ। બલુભાઈ તાળા છેલ્લા 2 વર્ષથી ગિરનાર 4 અને 5 નું વાવેતર કરે છે, આ વખતે પણ કરેલું છે। કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ચોટિયા સાહેબ તેમજ મગફળી સંશોધનના ડાયરેક્ટર બેરા સાહેબ તેમજ અન્ય વૈજ્ઞાનિક મિત્રોને તેમજ અન્ય સ્ટાફ ખેડૂતો ભાઈઓ અને બહેનો, આજે અમે ઘણા સમયથી કૃષિ યુનિવર્સિટી સાથે અને મગફળી સંશોધન સાથે સંકળાયેલા છીએ, ત્યારે અમને મગફળી કઈ રીતે ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન લેવું અને ખર્ચ કેટલો ઘટે એનો 4-5 વર્ષથી અમે મહેનત કરી અને સારા ઉત્પાદને અમે પહોંચ્યા છીએ। ત્યારે મગફળી સંશોધન દ્વારા અવનવી વેરાયટીઓ ખૂબ જ પ્રમાણમાં સંશોધન થતી હોય ત્યારે સારી વેરાયટી આપણે લઈ અને એનું ઉત્પાદન કેટલું કરવું અને
એમાં આપણે આવક કેટલી મેળવવી એ માટે ખૂબ જ શીખવા મળે છે. એટલે અમે તો વારંવાર અમારે રસ્તો હોવાથી મગફળી સંશોધનમાં સલાહ અને સૂચન લેવા માટે આવતા જ હોઈએ. જ્યારે સરકાર તરફથી અને અધિકારીઓ તરફથી મળતી આપણને સુવિધાઓ, અધિકારીઓ તરફથી હવે સુવિધાઓ આપણને સારી મળે છે, પરંતુ ખેડૂતોને હજી આવક બમણી કરવા માટે સરકાર એકદમ નિષ્ક્રિય છે એવું મને લાગે છે. આજે તો કોઈ અહીંયા સાહેબ હતા પણ જતા રહ્યા, પરંતુ સાહેબને એટલું બેરા સાહેબને કહીશ કે કૃષિમંત્રીને એટલો સંદેશો પહોંચાડજો કે ખેડૂતોની મુશ્કેલીઓ હજી કોઈ એનું નિરાકરણ નથી. ભૂંડ અને નીલગાય જે સરકારની દેન છે તો એ લોકો એને સાચી શકતા નથી, અને કોઈ પણ ખેડૂત એને મારે તો સીધા સજાને પાત્ર થાય છે. આ એમનો ખરેખર ખોટો નિર્ણય છે. એ માટે લોકોએ અને સાહેબને પણ એ માટે એને પ્રસ્તાવ રજૂ કરવો પડે. પછી યાંત્રિક યુગ આવ્યો છે. યાંત્રિક યુગ આવ્યો એટલે એટલું તો સમજવું જોઈએ કે સરકાર એવું કહે કે હર ગામ રોડ, ગામે ગામ રસ્તા પહોંચાડવા માટે એ ખરેખરા પ્રયત્નો કરે, પરંતુ હવે હર ખેતર રોડ પહોંચાડવો જરૂરી છે. નાના ખેડૂતો અને મોટા ખેડૂતો જ્યારે પોતાનું ખેતર વર્ષોથી બાપદાદાનું ચાલ્યા આવતા રસ્તાઓ છે, એ રસ્તાઓમાં અટાણે ખૂબ જ તકલીફ અનુભવે છે. આ પહેલો પ્રશ્ન ખેડૂતોનો હોવો જોઈએ. આવતી ચૂંટણીમાં હું એટલું જરૂર બધાને કહીશ કે હર ખેતર રોડની માગણી કરવાની થાય છે. સંસદની ચૂંટણી આવશે ક્યાંય આ પ્રશ્ન ઉઠતો નથી. પહેલો પ્રશ્ન આપણો એ છે કે અત્યારે હાર્વેસ્ટર લઈ જવું હોય, ટ્રેક્ટર લઈ જવું હોય, આગલા ખેડૂતવાળો રસ્તો હાકડો કરી દે એટલે પાછળવાળો નાનો ખેડૂત બિચારો શું કરે ભાઈ, એને ક્યાં લાભ મળ્યો તો યાંત્રિક યુગનો. એટલા માટે ખેડૂતોને બધા ભાઈઓને હું કહું છું કે આવતી ચૂંટણીમાં આપણે હર ખેતર રોડની માગણી કરવાની છે. વર્ષોથી ચાલતા રોડ ભાઈ શું કામ બંધ કરી દે રસ્તાઓ. આ માટે બધાએ લાગણીશીલ રહેવું અને રસ્તાઓનું નિરાકરણ કરાવવું એ ખૂબ જ જરૂરી છે. સસ્તું ભારત બને બીજા સેશનની અંદર રાખતું તો આપણે ઇનામ માટે પ્રસ્તુત થશે. ગોરખપુરના શૈલેષભાઈ રામાણી તૃતીય પુરસ્કાર. દ્વિતીય પુરસ્કાર આપણે સૌ મિત્રો ખેડૂત ભાઈઓને તાળીઓ આપણા પ્રતિનિધિ જ છે, એમને ઇનામ મળેલું છે તે આપણા પ્રતિનિધિત્વ તરીકે મળેલું છે. આપણે એનો ભગવાનજીભાઈ ગઢિયા અને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરે છે. જે કોઈ માહિતી અને માર્ગદર્શન અહીંથી આપવામાં આવે છે એને એક મંત્ર તરીકે સ્વીકારે છે અને પોતાની ખેતીને ખૂબ આગવી રીતે આગવી ઢબથી કરતા રહેલા છે. ઘણી વખત અમારે પણ એમની પાસેથી માર્ગદર્શન લેવું પડે છે, આટલા પ્રગતિશીલ ખેડૂત છે. આપણે ફરીથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. ધન્યવાદ સર. ડેરા સાહેબ લખનૌથી પધારેલા સાયન્ટિસ્ટ ડોક્ટર બાકી યુનિવર્સિટીના જે તે બધા અધિકારીઓ છે પધાર્યા છે એના માટે હું ધન્યવાદ દઉં છું. ખાસ કરીને તો આપણે 4 નંબર ને 5 નંબર ગીના 4 ને 5 એના માટે જે જમીનમાં આપણે પોષણક્ષમ જે કાંઈ વિટામિનો ખાતર અન્ય જે કાંઈ છે એ પાયેથી તમે આપો એને, પછી એમ કે અર્ધે પલે પૂગ્યા પછી જવાની જરૂરિયાત છે તો એ આપવાથી કોઈ એને ફાયદા નથી મળતા. પેલી વાત તો એ છે. એટલે એના માટે તમે છે ને એનું દેશી ખાતરથી માંડીને જે રાસાયણિક ખાતરો ક્યાં જરૂરિયાત છે એ મુજબ તમે એને આપતા જાઓ. બાકી લખનૌથી જે સાથે આપણને જે ઓઇલ વિશે જે માહિતી આપી તો આપણે જે ગુજરાતમાં જે આપણે મગફળીનું ઉત્પાદન કરીએ ને એ વિશ્વમાં જે કાંઈ તેલની ડિમાન્ડ છે એમાં આપણે કેન્દ્ર સરકાર વધારે પડતું ધ્યાન દે તો જ આપણને ખેડૂતોને બેનિફિટ મળશે. પછી ખાવા માટે જે એક્સપોર્ટ દાણા થાય છે એનો નિકાસમાં થોડેક પ્રગતિશીલ સરકારશ્રી દે તો ખેડૂતને જે કાંઈ અત્યારના ભાવ મળે એથી 1.25 ભાવ મળે, બસ એ જ હું ખાસ કહેવા માગુ છું. જય હિન્દ જય ભારત. ખૂબ સરસ. એક એક વસ્તુ એવી રીતે રાખેલી છે અને અમને માર્ગદર્શન આપતા હતા આમાંથી એટલું પ્રમાણ, આમાંથી એટલું પ્રમાણ, આમાંથી એટલું પ્રમાણ. એટલે ખૂબ સરસ પ્રગતિશીલ ખેડૂત છે અને આવા જ માહિતી અને માર્ગદર્શન એમની પાસેથી ખરેખર લેવા જેવું. દરેક ખેડૂત મિત્રોને વિનંતી એક વખત એની વાડી જોવા જેવી છે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા મિત્રો એટલા બધા પણ ખેડૂત પુત્રો છે અને ખેડૂતો સાથે સીધા સંકળાયેલા છે અને ડાયરેક્ટ જેમનો ખેડૂતો સાથે નાતો છે એવા
આ પ્રસંગના અધ્યક્ષ શ્રી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર વીપી ચોટિયા સાહેબ, આ ગ્રાઉન્ડનટ રિસર્ચ સેન્ટરના DGRના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર બેરા સાહેબ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રી ડૉક્ટર માદરિયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જાદવ સાહેબ, લખનૌથી પધારેલ ડાયરેક્ટર શ્રી, સૌ વૈજ્ઞાનિક મિત્રો, ખેડૂત મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના આ સ્થાપના દિવસે મને યાદ છે, મેં લગભગ મારી જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના ત્યાંથી જ મારી જીવનયાત્રા શરૂ થઈ છે. તો લગભગ 45 વર્ષ પહેલાં જ્યારે આની સ્થાપના થઈ ત્યારે એક બહુ નાનું સેન્ટર અથવા તો એક નાની ઓફિસ જે છે એ GTCમાં ત્યાં બેસતી, અને ત્યાં એ અમુક વૈજ્ઞાનિકો એ મગફળીની અંદર, જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મગફળી સંશોધન કેન્દ્ર છે, એવી જ રીતે તેઓની સાથે તાલમેલ મિલાવી અને સારી જાતો ખેડૂતોને મળે એમના મગફળીનું, કારણ કે આપણું આ જે ક્ષેત્ર છે એ ભારતભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત હોય, ભારત સરકારના પ્રયાસથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. અને જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીની અંદર ઉત્તરોત્તર સારી સારી વેરાયટીઓ આપી અને ખેડૂતનું ઉત્પાદન વધારવામાં પુરુષાર્થ કરેલ છે, એ જ રીતે DGRએ પણ આ ક્ષેત્રે સંશોધનો કરી અને ખેડૂતોને વધુમાં વધુ સારી જાતો મળે અને તેમનું ઉત્પાદન વધે એ માટેના પ્રયાસો કરેલ છે. આ બંને કૃષિ યુનિવર્સિટી અને DGR આ બંનેના પ્રયાસોને આપણે સૌ વધાવીએ. આ ઉપરાંત મિત્રો, કોઈપણ સંશોધન કેન્દ્ર હોય કે રાષ્ટ્રીય એ સંશોધન ઇન્સ્ટિટ્યૂટ હોય, એ ખરેખર ખેડૂતો માટે અને વિદ્યાર્થીઓ માટે આ માટે સમર્પિત હોય છે અને એના દ્વારા ખેડૂતોને ખરેખર લાભ મળે એ માટેના પ્રયત્નો કરતી હોય છે. મિત્રો, એ મગફળી હોય કે બીજો પાક હોય, એ બધાની અંદર ખેડૂતને સારામાં સારું વળતર કેવી રીતે મળે એ માટે ખેડૂતોની કેવી રીતે મદદ થાય, તો કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ છે, એમાં કૃષિ ઇજનેરીના ઘણા આયામો જે છે એ આજકાલ ખેતીની અંદર એ ખૂબ જ ઉપયોગી થઈ રહેલ છે, જેમાં ખાસ કરીને જો પાણીની બચત માટે ડ્રીપ ઇરિગેશન અને એ પદ્ધતિઓ હોય તો તે પદ્ધતિઓ છે. આ ઉપરાંત જે રિન્યુઅલ એનર્જી છે, એટલે કે બિનપરંપરાગત ઊર્જા છે, કારણ કે ખોરાક પછી જો કોઈ પણ વધુ જરૂરિયાત હોય તો તે ઊર્જાની છે અને ખેતીમાં પણ ઊર્જાની ખૂબ જ જરૂરિયાત રહે છે. પરિણામે બિનપરંપરાગત ઊર્જાને પણ ખૂબ જ મહત્ત્વ દેશ લેવલે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખેત પેદાશોની પ્રોસેસિંગ હોય કે પછી ફાર્મ મશીનરીની સારી એવી મશીનરીઓની જરૂરિયાત હોય તો એની અંદર સંશોધનો કરી અને કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ ઇજનેરી જે વિદ્યાશાખા છે એ ખૂબ જ એની અંદર કાર્ય કરી રહી છે. મિત્રો, આજની નવી નવી ટેકનોલોજી જે છે એની અંદર ખેડૂતોએ ટેકનોલોજીની અપનાવી અને પોતાનું ખેત ઉત્પાદન વધારવાની સાથે સાથે ખેત ખર્ચ, એટલે કે એની માટેનો ખર્ચ કેવી રીતે ઘટે, મજૂરી ખર્ચ હોય કે પછી પાણીની ઊર્જાનો ખર્ચ હોય, ઇરિગેશનનો ઊર્જાનો ખર્ચ હોય કે પછી ખેત પેદાશો સારી જે થયેલી છે એની
મૂલ્યવર્ધનની કામગીરી હોય કે પછી ઊર્જાની ઉત્પાદનની કામગીરી હોય, આ બધી બાબતોની ખરેખર ખેડૂતોએ હવે જાણકારી મેળવવાની રહે છે. હું એક બે બાબતોનો ઉલ્લેખ અત્રે કરવા મને યોગ્ય જણાય છે કે દાખલા તરીકે મલ્ચિંગ જ છે. મલ્ચિંગ ટેકનોલોજી અમુક પાકોની અંદર, ખાસ કરીને શાકભાજીના પાકોની અંદર હોય કે પછી જે આપણી ઘણા પ્લાન્ટેશન ક્રોપ છે એની અંદર પણ ખૂબ જ સારી રીતે અત્યારે એ આપણને સારા ઉત્પાદન આપવામાં મદદરૂપ થઈ રહેલ છે. આ મલ્ચિંગ ટેકનોલોજી પણ જાણવી જરૂરી છે. જેઓએ તરબૂચની ખેતી કરે છે તો એ મલ્ચિંગ ટેકનોલોજી કેવી રીતે અપનાવવી એ પણ એ લોકો જાણે. બીજી વસ્તુ છે કે આજની સમયની અંદર ડ્રોન ટેકનોલોજી આવી રહી છે. એ તમારે જ્યારે પેસ્ટિસાઇડ કે એની બિલકુલ સચોટ રીતે એની અંદર કેવી રીતે એનો ખર્ચ ઘટાડવો અને કેવી રીતે અસરકારક રીતે એનો છંટકાવ કરવો, એની માટેની ડ્રોન ટેકનોલોજી અને ઓછામાં ઓછા મજૂરી ખર્ચે એ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેવી રીતે દરેક પાકની અંદર એનો ઉપયોગ કરી શકાય એની માટેના સંશોધનો ચાલુ છે. ખાસ કરીને કઈ ડાયરેક્શનમાં, કયા સમયે, ક્રોપની કેટલી હાઇટ ઉપર, આ બધી બાબતોનો અભ્યાસ કરીને સારા જે ઓપરેટર્સ છે અથવા તો પાયલટ છે એ કૃષિ યુનિવર્સિટી પણ એની અંદર યોગદાન આપી રહી છે પાયલટ બનાવવા માટેના. તાજેતરમાં જ લગભગ 30 જેટલા ડ્રોન પાયલટ્સની અત્રે ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવી અને વિદ્યાર્થીઓને ડ્રોન પાયલટ પણ બનાવવામાં આવ્યા છે, જેઓ ભવિષ્યની અંદર ખેડૂતોને આ બાબતે મદદરૂપ થશે. આ ઉપરાંત એક નવી ટેકનોલોજી પણ એ હમણાં રાષ્ટ્રીય કક્ષાએ એનું ખૂબ જ ડિબેટ ચાલી રહ્યું છે અને આવતા સમયની અંદર એ પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થશે એવી સંભાવના છે, જેમાં એગ્રીવોલ્ટિક ટેકનોલોજી જે છે કે જેની અંદર ઉપર સોલર પાવર પ્લાન્ટ હોય અને નીચે ખેતી કેમ કરી શકાય એ માટેની ટેકનોલોજી પણ અત્યારે ચર્ચામાં છે. મિત્રો, જેમ માનનીય પ્રધાનમંત્રીજીએ કીધું કે વોકલ ફોર લોકલ, એટલે કે આપની જે લોકલ પેદાશો જે છે એને કેવી રીતે પ્રોત્સાહન મળે એ માટેના પ્રયાસો પણ કરવા જરૂરી છે, જેમાં ખાસ કરીને મગફળીની જે પેદાશો છે, મૂલ્યવર્ધન પેદાશો છે, જેમાં ખાસ કરીને બિસ્કિટ પણ મગફળીમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીના અલગ અલગ પેદાશો, ખાસ કરીને મગફળીની બટર પણ બનાવવામાં આવે છે. ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદર અમુક ક્વોલિટીની મગફળીની જરૂરિયાત છે, તો એ પ્રકારે વોકલ ફોર લોકલ માટે પણ ખેડૂતોએ પોતાની જે મગફળીની જે ઇન્ડસ્ટ્રીઝને જે જરૂરિયાત છે એ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવી પડશે આગળ આવતા સમયની અંદર, તો એને વધુ વળતર મળશે. એટલે કે ખેડૂતો ઇન્ડસ્ટ્રીઝને શું જરૂરિયાત છે, કન્ઝ્યુમરને શું જરૂરિયાત છે, પેકેજિંગ કેવું હોવું જોઈએ, સ્ટોરેજ ખાતે કેવી રીતે એને સારી રીતે સંગ્રહી શકાય, આ બધી બાબતોનું ધ્યાન રાખીને કામગીરી કરશે અને એને સાથે સાથે એ ટ્રેનિંગ્સમાં, અમુક ટ્રેનિંગમાં જોડાશે તો તેઓને આ પ્રત્યે વધુમાં વધુ નોલેજ અથવા તો જ્ઞાન મળશે અને જેના કારણે એ આગળ જતા એમની ખેતીમાં ભલે નાની ખેતી હોય પરંતુ એ સમૃદ્ધ ખેતી બનાવી શકશે. મારી આટલી વાત કહી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ અત્રે પધાર્યા છો તો જે કંઈ સ્ટોલ પણ અત્રે અહીંયા મેળા પણ એ DGR તરફથી એ મેળાનું પણ આયોજન કરેલ છે, આપ સૌ એની પણ મુલાકાત લેજો. આ ઉપરાંત આપને કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતે, નવી ટેકનોલોજી હોય કે એ બાબતે, તો કૃષિ યુનિવર્સિટી અથવા તો DGRનો સંપર્ક કરી અને આપ આપના પ્રશ્નોનો પણ નિરાકરણ લાવી શકો છો.
આટલી વાત કહી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ચોટિયા સાહેબને હવે હું વિનંતી કરીશ કે અત્રે પધારેલા સૌ જે આલ્ફા ટોક્સિન જે ખૂબ બારોબાર દેખાય છે તો અંદરની ઓળખ કેવી રીતે કરી અંદર છે એ શક્ય નથી. આજે રાષ્ટ્રીય મગફળી અનુસંધાન કેન્દ્રના 45મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત આ કૃષિ મેળો અને ખેડૂત શિબિરમાં ઉપસ્થિત અમારા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉક્ટર માદરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર જાદવ, અમારા કુલસચિવ ડૉક્ટર ચૌહાણ, આ કેન્દ્રના વડા ડૉક્ટર દેરા સાહેબ, આપણી વચ્ચેથી હમણાં જ વિદાય લયા એવા ડૉક્ટર સાસાણી સાહેબ, આપણા પૂર્વ વક્તા અને આ જૂનાગઢ શહેરના ખૂબ જ કાળજી રાખતા એવા અમારા ધારાસભ્યશ્રી, સર્વે આ કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીઓ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ અને બહેનો, મિત્રો, ગુજરાત અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એ આપણા દેશમાં ઓઇલ બાઉલ તરીકે પ્રખ્યાત છે. ઓઇલ બાઉલ એટલે તેલનો કટોરો. તેલનો કટોરો એટલા માટે કે દુનિયાની અંદર જે કાંઈ મગફળી ઉત્પાદન થાય છે એ મગફળીના 34% ઉત્પાદન આપણો દેશ કરે છે અને 34% જે દુનિયાનું ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનમાં આપણું રાજ્ય છે એનો હિસ્સો 40% છે. 40% ઉત્પાદનમાં આપણો સૌરાષ્ટ્રનો મોટા ભાગનો હિસ્સો 80% જેટલો હિસ્સો આપણા સૌરાષ્ટ્રનો છે. એટલે સૌરાષ્ટ્રને ઓઇલ બાઉલ એટલા માટે કહેવામાં આવે. બીજી વસ્તુ એ છે કે આપણે સમજીએ છીએ કે મગફળી આપણા રાજ્યમાં આવી મદ્રાસથી પીપળિયાના પ્રેમજી બાપા લઈ આવ્યા 1941માં ને ત્યાર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીની ખેતી શરૂ થઈ. તે પછી ઘણી બધી વેરાયટીઓ, લગભગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 40 જેટલી વેરાયટીઓ આપી. એમાંથી છેલ્લા લગભગ 15 વર્ષમાં 25 જેટલી વેરાયટીઓ આપી છે. એમાંથી 17 નેશનલ લેવલે આપણે વેરાયટીઓ આપી છે. ઘણી બધી વેરાયટીઓ આપ્યા પછી આપણને એમ થાય કે આ શા માટે, પણ આપણે જાણીએ છીએ કે મગફળી છે ફક્ત તેલ માટે આપણે ઉત્પાદન કરતા નથી. તેલ માટે તો ફક્ત જે કઈ ઉત્પાદન મગફળીનું થાય છે એમાંથી 15-20% તેલ પીલાણમાં જાય છે. બાકીની મગફળી જુદી જુદી ખાસ કરીને કન્ફેક્શનરી આઈટમોમાં, પીનટ બટર, પીનટ મિલ્ક અને આજે પ્રોટીન બાર, જે આજે યુવા વર્ગમાં ખાસ કરીને મસલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે એમાં પ્રોટીન બાર તરીકે મગફળીનો ખૂબ મોટો ઉપયોગ થાય છે. તો આવા મલ્ટીપર્પઝ યુઝને કારણે મગફળી છે એ ખૂબ જ પ્રચલિત છે. મિત્રો, તમને બધાને નવાઈ લાગશે કે આપણો સૌથી મોટો હરીફ દુનિયામાં કોઈ હોય તો ચીન છે. આપણી ખાસ દરેક કોઈ પણ ખેત પેદાશમાં આપણો સૌથી મોટો હરીફ હોય તો ચીન છે. અને ન્યા ખેડૂત વર્ગને છે ને સરકારનું થોડું બંધન છે. બંધન એ છે કે માનો કે જે વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન વધુમાં વધુ થતું હોય, ક્વોલિટી પ્રોડક્શન થતું હોય, એ જ વિસ્તારમાં સરકાર એને મગફળી વાવવાની છૂટ દે. જ્યારે આપણે એવું નથી. આપણે ત્યાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં, દરિયાકાંઠા વિસ્તારમાં, માંગરોળ ને એ બધા વિસ્તાર છે, દ્વારકાનો અમુક વિસ્તાર છે, જામ ખંભાળિયાનો અમુક વિસ્તાર છે કે જ્યાં મગફળી વીઘે 35-40 મણ મગફળી થાય છે ત્યાં પણ વવાય છે અને જ્યાં બી બમણી થાય છે ત્યાં પણ વવાય છે. બીજું કે ખાસ કરીને આપણે કુદરત ઉપર વધારે આધારિત રાખીએ છીએ. આ ચોમાસામાં જ આપણે જોયું કે બીપર જોઈ વાવાઝોડું આવ્યું ને વાવણી થઈ આપણે બધાએ વાવી દીધું,
વાવણી થયા પછી 1.5 મહિનો સુધી આપણે ખેતરમાં જઈ શકીએ નહીં એવી પરિસ્થિતિ હતી. એ 1.5 મહિનો ગયો પછી 1.5 મહિના સુધી એવી પરિસ્થિતિ આવી કે આપણે સતત ઉપર જોયા રહ્યા. આ પરિસ્થિતિમાં આપણે ખેતી કરીએ છીએ, તેમ છતાં પણ આપણે પ્રોડક્શનમાં આપણું રાજ્ય પ્રોડક્ટિવિટીમાં આગળ છે. રાજ્યની એવરેજ લગભગ 2000 કિલો પ્રતિ હેક્ટર જેટલી છે, એમાં 5 મણ પકવતો આવી જાય, 40 મણ પકવતો આવી જાય એવરેજ. અને એવરેજ આપણે ઘટે છે એનું કારણ આ છે. જ્યારે આપણે બીજા દેશોની કમ્પેરિઝન કરીએ કે ચાઇના છે એનું ઉત્પાદન છે એ 4000 કિલો મગફળીનું છે, પણ ચાઇનાનું ઉત્પાદન 4000 કિલો હોય જ, આપણે 4000 કિલો પકવે છે ખેડૂતો, પણ આપણે જે 500 કિલો પકવે છે એ છે અને 4000 કિલો પકવવા વાળા છે. એટલે આ મુશ્કેલીની અંદર આપણે ખાસ કરીને ખેડૂતોએ પણ સમજવાની જરૂર છે કે આપણી જમીનમાં વધુ ઉત્પાદન થતું હોય, જે પાકનું ઉત્પાદન વધુ થતું હોય એ પાકનું વાવેતર કરવું જોઈએ. પછી આપણે ચોઈટા જ રહી મગફળીને મિત્રો, ઘણા ખેડૂત હશે ઓલા વણઝારા આવતા રાજસ્થાનમાંથી, વણઝારા આવે ને, મેં જોયેલું છે કે મગફળીનું ખેતર હોય ને તો એ લોકો આવીને પેલા મગફળીના ખેતરને ભૈગે લાગતા. એ શું કારણે ભૈગે લાગતા એની પાછળનું લોજિક એ છે કે આ મગફળી અમને આ પરિસ્થિતિએ ફુગાડ્યા છે, અમે પ્રાર્થના કરીએ કે આઈના ખેડૂતને આ પરિસ્થિતિ ન જાય. એ જે અણગણ રીતે ખેતી કરેલી, જે સાયન્ટિફિક બેઝ નહોતો લીધેલો અને એને કારણે આ લોકો મુશ્કેલીમાં આવેલા, આજે ફરીથી એ જ રાજસ્થાન ગુજરાતનો હરીફ થઈ રહ્યો છે. મગફળીની અંદર આપણા કરતા મગફળીનું ઉત્પાદન રાજસ્થાનમાં સારું છે અને ન્યાની મગફળી છે એ ચોખ્ખી, એકદમ ચોખ્ખી જમીન રેતાળ હોવાને કારણે આપણી જમીન છે એ કાળી ચીકણી જમીન હોય તો આપણી મગફળી ઉપાડીએ તો આપણી મગફળીનો જે દેખાવ છે રાજસ્થાન ને ઉત્તર ગુજરાતની મગફળીનો દેખાવ આવે એવો નહીં આવે. તો આ રીતે પણ હરીત થઈ રહ્યું છે. પણ ભાગશાળી આપણે એટલા છીએ કે આપણી જે ખાસ કરીને સૌરાષ્ટ્રની મગફળીનો ટેસ્ટ એની એરોમાં છે એવી દુનિયામાં ક્યાંય નથી. આપણી મગફળીનો ટેસ્ટ અને એરોમાં જે છે એવો દુનિયામાં ક્યાંય નથી. અને એ ટેસ્ટ અને એરોમાનો બેનિફિટ આપણને મળી રહ્યો છે. એનો લાભ વધુમાં વધુ કેમ મળે એ બાબતે મિત્રો ખાસ વિચારવાની જરૂર છે. મગફળીની દરેક પ્રકારની વેરાયટીઓ અવેલેબલ છે, ઉપલબ્ધ છે. તેલ માટેની મગફળી તો BT 32 આપનામાં પ્રચલિત BT 32 છે. એ BT 32 એ ખરેખર BT નથી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જ વેરાયટી છે. એમાં અત્યાર સુધી રિલીઝ થયેલી બધી જાતો પૈકી સૌથી વધુ તેલ એમાં છે. તેલ માટેની વેરાયટીઓ છે, કન્ફેક્શનરી પર્પઝ માટેની વેરાયટીઓ છે, કે HPS 2 હેન્ડપીક સિલેક્શનની HPS 1 અને 2 એ વેરાયટી પણ જૂનાગઢે આપેલી છે. એક્સપોર્ટ માટેની વેરાયટી જે જાવા કરીને જાવા પ્રકારનો દાણો કહે છે એની પણ વેરાયટીઓ અવેલેબલ છે. અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે આપી છે 35 નંબર 37 નંબર 39 નંબરમાં આપણે ગિરનાર 4 અને 5માં જે ઓલિક એસિડનું પ્રમાણ વધારે છે કે જે હેલ્થ બેનિફિટ મેળવવા માટેની વેરાયટીઓ પણ છે એવી પણ આ સંશોધન કેન્દ્રએ ગિરનાર 4 અને 5 આપી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 39 અને 40 નંબરની વેરાયટી આપી. એટલે આપણી પાસે પસંદગીનો પૂરતો સ્કોપ છે, પસંદગી માટેનો પૂરતો સ્કોપ છે. પણ એક જે ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ અને ફેક્ટરીમાં ગયા પછી ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ, આ બેનો અમલ જો વ્યવસ્થિત કરવામાં આવે તો આપણા ખેડૂતને અવશ્ય ભાવ મળે એમ છે. આપણા જે ફર્સ્ટ વિનર છે એ ભાઈએ વાત કરી એ પ્રમાણે 1920-21માં લગભગ 6.8 લાખ ટન મગફળીની નિકાસ થઈ હતી. તે પછીના વર્ષે 7.5 લાખ ટન મગફળીની નિકાસ થઈ.
ગયા વર્ષે 8.5 લાખ ટન મગફળીની નિકાસ થઈ, એટલે મગફળીની નિકાસ દર વખતે વધતી જાય છે. નિકાસ કરનાર દેશોની સંખ્યા પણ છે, એ બધાની સાથે હરીફાઈમાં આપણે ટકવું પડે. આજે કોઈ પણ વસ્તુ, એક ને એક વસ્તુ છે, તમે મોલમાં લેવા જાઓ તો એ વસ્તુ 1000 રૂપિયાની મળતી હોય, અને એ જ વસ્તુ તમે બજાર સામાન્ય બજારમાં લેવા જાઓ તો 600 રૂપિયાની મળતી હોય, તો તમે 600ની વસ્તુ જ લેવાના છો. વસ્તુ બે સેમ છે. એમ માર્કેટ, દુનિયાની માર્કેટમાં પણ આપણા દાણા એક્સપોર્ટરોને જો બીજા દેશોમાંથી સસ્તા મળતા હોય તો સસ્તા જ લેવાના છે. બીજા જે નિકાસકારો, જે દેશો આયાતકારો છે, આયાતકારો આપણી મગફળી ખાસ કરીને મલેશિયા ને એવા દેશોમાં જાય છે, તો એની પણ અમુક સ્ટાન્ડર્ડ હોય છે. એના સ્ટાન્ડર્ડ આપણે ફોલો કરવા પડે. આપણે ઢગલે ધીંગાણા કરીએ અને કહીએ કે આપણે ભાવ નથી મળતા, તો એ જમાનો વયો ગયો. જે ઢગલે ધીંગાણા કરતા હતા કે ખેતર ઉપર આપણો મગફળીનો ઢગલો થયો હોય, વેપારી આવીને હાટો કરી જાય, એ જમાનો હવે ગયો. તમે જેટલી ક્વોલિટી પ્રોડ્યુસ ઉત્પન્ન કરશો, અને ક્વોલિટી પ્રોડ્યુસ ઉત્પન્ન કર્યા પછી લેવાવાળા પૈડા છે. દુનિયાની મોટામાં મોટી ચોકલેટ પ્રોડ્યુસર કંપની છે, એને મગફળી ગોંડલના આપણા એક ભાઈ જ પૂરી પાડે છે. એની ટોટલ પ્રોડક્શન એ ચોકલેટ પ્રોડક્શન કંપની લઈ જાય છે. આપણા ભાઈ ઠુમરભાઈ કરીને છે, કિસાન એગ્રો કે એવું કંઈક નામ છે, એમ ખેડૂત એગ્રો, એ પૂરું પાડે છે. અને એ પોતે પોતાની રીતે મગફળીની સિલેક્શન કરી, પોતે જાતે બી પ્રોડક્શન કરી અને ખેડૂતોને વવડાવે છે, ખેડૂતોને ગાઈડ કરે છે, તમે આ રીતે ઓપરેશન્સ કરો. અને એ ઓપરેશન્સ કર્યા પછી ખરીદી પણ એ લે છે, ખરીદી લે અને એક્સપોર્ટ કરે છે, તો એના પ્રોડ્યુસર ખેડૂતો છે એ હેપી છે, ખુશી છે, એને ભાવનો કેવો કોઈ પ્રશ્ન નથી. તો આપણે પણ એવું કેમ ના કરી શકીએ? આજે દુનિયામાં સારી ઉત્પાદન લેવા માટે લાવ થાય છે, બીજી બાજુ જે નબળું ઉત્પાદન છે એને લેવા માટે કોઈ તૈયાર નથી, તો આપણે શા માટે સારું ના કરીએ? તો આ આપના માટે એક ખૂબ જ સુંદર તક મળેલી છે, તો આ તકનો પૂરતો લાભ લઈ અને મગફળી એ આપણા જીવન સાથે વણાઈ ગયેલું છે. કમનસીબી હવે એટલી છે, મગફળી આપણે ફરજિયાત હતી કે આપણે ઘરે ખીલો, આંગણામાં ખીલો હોય, ત્યાં ગાય બાંધી હોય, બળદની જોડ બાંધી હોય. આજે એ પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે, ગાય ભેંસ કોઈને પોસાતા નથી, એટલે મગફળીનો જે પાલો થાય ને એની બહુ વેલ્યુ નથી રહી. પણ એ એટલું જ અગત્યનું છે, ને એનો પાલો પણ ખૂબ જ કિંમતી છે. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ દિવસ દરમિયાન આ સંશોધન કેન્દ્ર ઉપરથી અમારા યુનિવર્સિટીના નિષ્ણાંતો પણ તમને ગાઈડ કરશે, આ સંશોધન કેન્દ્રના નિષ્ણાંતો પણ ગાઈડ કરશે. આપને જે મૂંઝવતા પ્રશ્નો હોય એ અવશ્ય કહી એનું નિરાકરણ લઈ અત્રેથી જાઓ એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે ડોક્ટર જાદવ સાહેબ પણ ઉપસ્થિત છે. જાદવ સાહેબ ડીપી, ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા છે. અને જે કંઈ સંશોધનો થાય છે તે ખેડૂત સુધી કેમ પહોંચે તે માટે નિશક મહોદયને વિનંતી કરીશ કે અમારા આમંત્રણને માન આપી અને આ 45મા ફાઉન્ડેશન ડે નિમિત્તે, અમારા જન્મદિવસ નિમિત્તે પધારેલા અને શુભેચ્છા આપવા માટે પધારેલા સૌ મહાનુભાવોનું શાલ અને મોમેન્ટોથી આપ સાદર સ્વીકાર કરશો તેવી વિનંતી કરીએ છીએ. અને અમારા ખેડૂતોને સતત માહિતી અને માર્ગદર્શન આપના તરફથી પ્રસ્થાપિત થતી રહે તેવી એક પ્રાર્થના આપને કરીએ છીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અમને સતત દરેક કાર્યની અંદર સહકાર આપતી રહેલી છે. ડોક્ટર માધરિયા સાહેબ તેલીબિયા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક પણ છે અને ડાયરેક્ટર ઓફ રિસર્ચ પણ છે. હમણાં જે વાત આપણે કરી એમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મગફળીની જે વેરાયટીઓ બહાર પાડવામાં આવી છે તેમનો એક સિંહ ફાળો છે તેવા ડોક્ટર માધરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેમનું સન્માન કરી રહ્યા છે અમારા પ્રધાન વૈજ્ઞાનિક ડોક્ટર સી એસ પ્રહરાજ સાહેબ. ડોક્ટર ચૌહાણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, માહિતી માર્ગદર્શન આપ્યું તેવા ચૌહાણ સાહેબનું સન્માન કરશે. શ્રી
ડોક્ટર રિંકુ મેડમ વિનંતી કરીશ ડોક્ટર હરીશ સાહેબને એક્સટેન્શન એજ્યુકેશન એટલે આપણા માટે બહુ અગત્યનો એ વિભાગ છે કે જે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી છે કે જેમાંથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ દરેક પાકોમાં જે સંશોધનની કામગીરી થાય છે તે લેબ ટુ પરમ આદરણીય બીસી સાહેબ ડોક્ટર બીબી ચોવટે સાહેબ હમારા અભી જો એમએલએ સાહેબ ચલે ગયે હૈ ડોક્ટર સંજય ભાઈ કોરાડિયા સાહેબ એમએલએ હમારા હોનરેબલ એમએલએ એમએલએ સાહેબ ડોક્ટર અજિત કુમાર સાસની સાહેબ પી એમ ચૌહાણ સાહેબ આર બી મદરિયા સાહેબ મુકુંદભાઈ હિરાપરા સાહેબ એન બી જાદવ સાહેબ ઓર હમારી નિદેશાલય કા ડાયરેક્ટર ડોક્ટર એસ કે વેરા સાહેબ ઓર સારે સાયન્ટિસ્ટ સન્માનીય અતિથિગણ કિસાન ભાઈ ઓર બહેનો સબકો રામ રામ નમસ્કાર સાથીઓ આજ બહુ ખુશી કે દિન હૈ मैं हिंदी में बताना चाहूंगा आज बहुत खुशी के दिन है कि हम लोग सब सम्मिलित हुए हैं और ये हमारा सौभाग्य रहा है कि निदेशालय जो है आपका जो मूंगफली संशोधन निदेशालय है मूंगफली केंद्र है ये आपकी सेवा में समर्पित है। मूंगफली के सेवा के साथ साथ हम सारे चीज को देखते हैं कैसे आप लोग फसल चक्र अपनाएंगे कैसे आपका पैदावार बढ़ाएंगे वही हमारा सबसे मूल उद्देश्य है। सबसे बढ़िया बात यही रहे क्रॉप के साथ साथ आप मूंगफली के साथ साथ में तो आपको यही कहूंगा कि अगर आपको पैदावार बढ़ाना है और सब कुछ आगे करना है तीन चीज का ध्यान रखना है। खेती तो करनी है लेकिन खेती के साथ साथ पशु संपद को अपनाइए। ये देखा गया है पशु संपद को अपनाने से आपका पैदावार आपका जो लाभ है वो तीन गुणा से ज्यादा बन जाता है और तीन गुणा से नीचा खेती के लिए। इसके साथ जैसे साहब ने बताया है सबसे तीसरी बात है कोई अन्य काम कोई बिजनेस आप इसको बिजनेस मॉडल मानिए। सबसे बड़ी बात है कोई काम करते हैं उसमें एंटरप्रेन्योरशिप लगाइए उसको बिजनेस ले जाइए बिजनेस मॉडल बनाइए उसको बेचिए और देखिए आपका प्रॉफिट आ जाएगा और आप स्वावलंबी हो सकते हैं। गुजरात किसान सबसे प्रोग्रेसशाली है प्रोग्रेस अनुरोध है हम यही चाहते हैं हमारा संस्थान यही चाहते हैं हमारा जो कृषि विद्या विश्वविद्यालय यही चाहती है कि आप लोग आगे बढ़े आपके साथ हमारा भी कल्याण हो जाएगा। बहुत बहुत धन्यवाद। मैं ज्यादा समय नहीं लूंगा एक छोटा सा सर्वे मैं आपके साथ शेयर करना चाहता हूँ जो पिछले 7 साल 8 साल से हम लोग किए हैं। सबसे बड़ी बात मैं आपको कहना चाहता हूँ हमारा कई डिस्ट्रिक्ट है करीब करीब देखा गया है करीब करीब 33 डिस्ट्रिक्ट है गुजरात में करीब करीब 33 डिस्ट्रिक्ट है जिसमें मूंगफली उगाया जाता है। उसमें से 7 डिस्ट्रिक्ट ऐसा है जो बढ़िया पैदावार ले लेता है 2 टन के आसपास है और करीब करीब एक जो एरिया होती है 1 लाख से ज्यादा एरिया है। मैं आपको उसका नाम भी गिनाऊंगा वो सबसे सर्वोपरि है आगे हैं वो है अमरेली बनसकंठा भावनगर और गिर सोमनाथ जामनगर पोरबंदर और राजकोट। उसके बाद हम लोग आते हैं मैं आपको यही बताना चाहता हूँ कैसे हम लोग अपना पैदावार बढ़ाएंगे जहाँ पर यहाँ पर बहुत ज्यादा एरिया है माने बहुत विस्तार है बहुत लाखों में हेक्टर में है एरिया लेकिन पैदावार नहीं है। पैदावार के लिए हमको जैसे विकसित किसान होने के नाते आपको वेराइटी किस्मों ग्रो करना पड़ेगा। बहुत अच्छा वेराइटी जो है जो 5 साल 10 साल पुराना है ज्यादा पुराना मत वेराइटी लीजिए अच्छा वेराइटी लीजिए और उसको ग्रो करिए नवीनतम टेक्नोलॉजी अपनाइए उससे पैदावार लगेगा। मैं 3 डिस्ट्रिक्ट आपको गिनाऊंगा जो मैं 2 मिनट साथ समय लूंगा क्योंकि ये आपको बड़ा जानना जरूरी है क्योंकि द्वारका देवभूमि द्वारका और जूनागढ़ और मोरबी ये तीनों में एरिया बहुत ज्यादा व्यापक हो गया है लेकिन पैदावार कम है पैदावार 2 टन से कम है मतलब 20 क्विंटल से कम है। तो मेरा आपसे अनुरोध है गुजारिश है संस्थान लगे हुए हैं कृषि विश्वविद्यालय भी लगे हुए हैं आप अपना वेराइटी जो रखे उसको चेंज करवाइए दूसरा वेराइटी लगाइए और नवीनतम टेक्नोलॉजी को अपनाइए आपका पैदावार बढ़ेगा जो हम चाहते हैं आप भी चाहते होंगे। तीसरे सबसे बड़ी बात है मैं कहूंगा जो ज्यादा एरिया नहीं है कम एरिया है लेकिन छोटा छोटा पॉकेट में आता है 25,000-50,000 हेक्टर प्रोडक्शन होता है एरिया में होता है लेकिन पैदावार बहुत ज्यादा है 2 टन से आगे चला गया है 20 क्विंटल से आगे चला गया है वो है आपका मैं गिनाऊंगा उसको जे आपका जो
आरावली, सबरकंठा और कच्छ, ये तीनों डिस्ट्रिक्ट हैं जिसमें पैदावार हमारे पास बहुत ज्यादा है, लेकिन हमारे एरिया नहीं बढ़ पा रहा है। एरिया बढ़ इसीलिए नहीं पा रहा है क्योंकि जमीन उसका सालाइन हो सकता है, कोई दूसरे तरह का प्रॉब्लम हो सकता है। अभी उसको समाधान करना है और आगे बढ़ना है। तो साथियों, मैं आपको यही कहना चाहता हूँ, यही जो प्रोग्रेसिव स्टेट्स हैं, प्रोग्रेसिव स्टेट गुजरात हैं, 7, 3, 10, 3, 13, ये 13 डिस्ट्रिक्ट हम आगे ले जाना चाहते हैं और हमारा कोशिश यही है। उसके साथ जो पैदावार कम हो रहे हैं छोटे छोटे एरिया में हम तो लेते ही हैं, लेकिन जो मेजर एरिया है मैं आपको कवर करना चाहता हूँ, जो बढ़ाना चाहता हूँ, वो है आपका द्वारका, देवभूमि द्वारका, जूनागढ़ और मोरबी, आरावली और सबरकंठा और कच्छ, ये 6 डिस्ट्रिक्ट हम लोग अपनाए हैं। और हम इसको कोशिश यही है, एरिया साथ साथ आपका पैदावार भी बढ़े, आप खुशहाल हो, आप खुशहाल होने के साथ हमारी भी जिंदगी सुखमय होगा, खुशहाल होगा। साथियों, अभी फॉर्मल वोट ऑफ थैंक्स, मैं बहुत खुशकिस्मत हूँ कि मुझे मौका दिया गया कि 2 शब्द आपके साथ रखने के लिए। हम बहुत आभारी हैं डॉक्टर बीपी चौटाला साहब, जो वाइस चांसलर साहब हैं, जेयू हैं, वो हमारा बड़े भाई जैसे हैं, कब भी बुला देते हैं साहब को आ जाते हैं, बिना कुछ सोचे समझे आ जाते हैं। हम बहुत खुश हैं सर, हमारे इस काम में, हमारे सारे समय में आपको आप सार्थक करते हैं, हमारी भागीदार बनने के लिए हम आपको बहुत बहुत दिल से बधाई देते हैं। साथियों, MLA MP बहुत कोशिश किया गया, हमने भी निमंत्रण बहुत जब दिए, मिनिस्टर को बुलाया, लेकिन कई कारण बसते कल का भी प्रोग्राम है, 10 बजे एक स्वच्छता अभियान प्राइम मिनिस्टर तरफ से शुरू हो रहा है, तो सब लोग बिजी हैं, अपना हेडक्वार्टर में बिजी, आप लोग नहीं आ पाए। हम अपने निदेशालय की तरफ से आपसे माफी मांगते हैं कि हम उनका आपसे रूबारू नहीं कर पाए, लेकिन हमारे पास जो आए हैं MLA साहब डॉक्टर मिस्टर संजय भाई कोराडिया साहब, हम बहुत आभारी, वो आए हैं 10 मिनट समय सही कुछ बोले, आपसे साथ शेयर किए, आपका दर्शन उनको प्राप्त हुआ, और मुझे तो खुशी है कि कम से कम हमारे निदेशालय भी खुश नसीब हैं कि MLA साहब हमारे यहाँ पर पधारे और आए। सबसे बड़ी बात है, मैं उनको बहुत बहुत बधाई देना चाहता हूँ कि वो आए हैं और हमारे साथ ऐसे की तक कही है। और उसके बाद हम लोग को कोशिश यही है, सारे हमारा सारे जो मेहमान हैं डॉक्टर अजीत कुमार शासन साहब डायरेक्टर MBRI लखनऊ से यहाँ पर पधारे हैं, डॉक्टर PM चौहान साहब डीन कॉलेज ऑफ इंजीनियरिंग है, जो आपको यंत्र बारे में कैसे मैकेनिकल फार्म मैकेनिज्म कैसे आगे बढ़ाएं। साथियों, मैं यही कहना चाहता हूँ, लागत कम करना हो तो मशीन का इस्तेमाल करिए, मशीन से कोई परहेज नहीं होने चाहिए, मशीन का इस्तेमाल से कम लागत अधा हो जाएगा, ये तो आपका गारंटी है। उसके साथ नवीनतम टेक्नोलॉजी और किस्म के साथ अगर आप चलेंगे, मुझे लगता है गुजरात सबसे प्रॉस्परस स्टेट रहेगा, और स्टेट के होने के नाते जो मैंने आपको डिस्ट्रिक्ट गिनाया, कम से कम 3 टन या 30 क्विंटल से आगे हम आगे ले जा सकते हैं। साथियों, में अपना और भी साथी मुकुंद भाई हीरापुरा साहब, NB यादव साहब, RB मदरिया साहब, NB धोलरिया साहब, और हमारे आदरणीय डायरेक्टर डॉक्टर SK बेरा साहब के भी बहुत बहुत तहे दिल से आभार प्रकट करता हूँ कि वो आज आए और ये सभा को संबोधित किए, आपके साथ रूबरू हुए। साथियों, कोई काम पूरा नहीं हो सकता जब हमारा किसान भाई नहीं आए। किसान भाई इतने संख्या से आए हैं, मुझे माफी चाहता हूँ कि हमारा कुर्सी कम पड़ गई, हमने 500-600 कुर्सी मंगाए थे, लेकिन हमें बहुत खुशी है और इसके तहे दिल से हम शुक्रिया भी अदा करते हैं कि हमारा किसान आए और बहुत आसान है। कुछ छोटी मोटी प्रॉब्लम हुई होगी, खाने में शायद प्रॉब्लम हुई होगी और हमको यहाँ पर व्यवस्थित करना पड़ा, लेकिन हम इतना आशा नहीं करते थे, 500-600 कर रखते थे, लेकिन उससे काफी संख्या से किसान आए, तो हम आपके लिए बहुत बहुत तहे दिल से शुक्रगुजार हैं और तहे दिल से आपका स्वागत है, अभिनंदन है। साथियों, मेरे कई दोस्त यहाँ पर हैं, मेरा साथी भी जयनगर यूनिवर्सिटी से आए हैं, साइंटिस्ट हैं, पूरा एग्रीकल्चर स्टाफ यहाँ पर आपके लिए पूरा, कल 3 दिन से हम लोग गए थे। मैं आपको बताना चाहता हूँ, हम लोग का एक छोटी सी प्रोग्राम था, हमारा दो स्टेशन और भी हैं, एक बीकानेर है जो राजस्थान में है, बीकानेर शुष्क जगह है, वहाँ पर हम लोग काम कर रहे हैं, वहाँ पर इनॉग्रेशन हो गया है, हमारा इसी का एक सेंटर बीकानेर में बना हुआ है, उसका इनॉग्रेशन हुआ है 27 को, वाइस प्रेसिडेंट साहब खुद आए थे और वाइस प्रेसिडेंट ने खुद उसको 27 को इनॉग्रेशन किया है, पूरी टीम हम लोग का वहीं गया था, तो मैं बहुत दिन से वाइस प्रेसिडेंट साहब का भी बहुत बहुत आभार प्रकट करता हूँ। तो हम लोग बहुत उनसे रुई रहे हैं, हमारा इनॉग्रेशन हो गया। साथियों, मैं आपको और बताना चाहता हूँ, एक शुष्क केंद्र और भी बना है अनंतपुर में, जिसका अगले साल हम इसको इनॉग्रेशन करेंगे, अनंतपुर आंध्र प्रदेश में है, बहुत शुष्क जगह है, ड्राई एरिया है, ड्राउट प्रोन एरिया है, बारिश नहीं होती है, लेकिन वहां पर भी हम लोग कैसे इसी मूंगफली को आगे बढ़ाएंगे, जो शुष्क रहित हैं, जो शॉर्ट ड्यूरेशन होते हैं, और उसको आगे भी हम ले जाएंगे।
इसके अलावा हमने अभी अभी एक सेंटर खोला है जो मेदिनीपुर वेस्ट बंगाल में है, उसका भी काफी एरिया हम लोग आगे बढ़ाने की कोशिश में है, उसका बिल्डिंग बन गया है, अभी धीरे धीरे हम इसको टेकअप कर रहे हैं। हमारा तीन सेंटर भाई हम लोग आपको बताना चाहते, तीन सेंटर है, ये हमारा मेन सेंटर है, बीकानेर, अनंतपुर और मेदिनीपुर हमारा तीन सेंटर है, जूनागढ़ हमारा मेन सेंटर है, इसके अलावा करीब करीब 20 हमारा इक्विप सेंटर है और 25 हमारा इक्विप सहायक सेंटर है, जो जिसके जरिए से हम लोग आपको सेवा प्रदान करते हैं। मैं बहुत बहुत धन्यवाद करता हूँ मीडिया पर्सन का, जो बहुत संख्या से मीडिया पर्सन ये लोग आए और हमारे साथ रूबरू हुए, हमारे सुख दुख में भागी रहे, मैं उनकी बहुत बहुत बधाई देता हूँ और अभिनंदन करता हूँ। और आखिर में साफ सबका बहुत बहुत आवेदन, बहुत बहुत अभिवादन। साथियों, मैं इसके साथ एवं तो मेरा समाप्त करता हूँ। जय हिंद, जय भारत। थैंक यू सर, आपे सौ नो आभार मानो। सामे चाली अने खेती नी लेटेस्ट टेक्नोलॉजी माटे प्रयत्न करवो पड़शे, अपने अंदर थी उत्साह बतावो पड़शे, मारे कई नवू करवू छे, बीजा थी कई जुदू अने बीजा थी कई नवू करशू तो ज एक समाज मां आपणो एक स्थान जळवाशे। तो दरेक खेडूत मित्रो, अत्यारनो एवो समय छे, अपनी पास भरपूर तको है, अपनी पास आवा मोटा संशोधन केन्द्र है, हाथ वगा है, मेन बात ही है। अमरा संशोधन केन्द्र निदेशक महोदय तो खेडूतो थी एटला खुश है कि मित्रों जयरे पण जरूरियात पड़े अमरु संशोधन केन्द्र तमारा माटे खुल्लू ज छे, गमे के ज्यारे पण जेवी रीते पण तमने जरूरियात पड़े अमरा संशोधन केन्द्र उपर आप पधारो, अपना जे प्रश्न होय अमरा सुधी पहोंचाड़ो, अमरा वैज्ञानिको दिवस रात आ बाबत प्रयत्नशील छे, समग्र भारतवर्षनी अंदर जे मगफळीना प्रश्नो छे तेने सोल्व करवा माटे सतत कटिबद्ध छे। एटले फरीथी आप સૌને વિનંતી, ફરીથી આપ સૌ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, અત્રે પરિસ્થિતિ પધારેલા સૌ મહેમાનો, મીડિયા પર્સન સૌનો ફરીથી એક વખત અમારા સંશોધન કેન્દ્રથી આભાર। હવે આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ તરફ આગળ વધશું મિત્રો, આજે આપણી પાસે કલાક દોઢ કલાકનો સમય છે। આપણી દોસ્તો જલાભાઈ જૈસે બતાયા, યે ઉદઘાટન સમારોહ સમાપ્ત કરકે ફિર હમ ટેકનિકલ સેશન મેં આપકો મૂંગફલી કે બારે મેં જો જાણકારી દેને વાલા થા તો વો તો હોગા, તો મેં વીસી સાહેબ बहुत बिजी है, उनका व्यस्त प्रोग्राम है, लेकिन मैंने उनको रिक्वेस्ट किया है, उन्होंने हमारा ये टेक्निकल सेशन में भी कंटिन्यू करेंगे, तो हमारा साथ ऑनरेबल वीसी साहब पूरा रहेंगे पूरा सेशन में, तो वीसी साहब यहाँ मंच में रहेंगे, पूरा हमारा ये सब मेहमान मंच में रहेंगे, साथ में हम कंटिन्यू करेंगे टेक्निकल सेशन, तो इसका अंत नहीं है, एकदम हम पूरा करके फिर खाना खाने चलेंगे। तो मैं वीसी साहब का बहुत बहुत आभार हूँ, वो इतना टाइम हमारा साथ दे रहा है, हमारा साथ रुकेंगे, ये ट्रेनिंग सेशन कैसे हो रहा है, क्या हो रहा है, उन्होंने रूबरू देखना चाहते हैं, उन्होंने भी कुछ बताना चाहेंगे टेक्निकल मूंगफली के बारे में, और कुछ सूक्ष्म जानकारी आप लोगों को चाहिए, तो मैं ये निर्देशालय का तरफ से, मेरा तरफ से, मेरा सब साथियों का तरफ से मैं वीसी साहब का बहुत आभार हूँ, उन्होंने इतना टाइम मेरा साथ बिताया, उन्होंने खुद रूबरू यहाँ रोकना चाहते हैं, तो हम साथ मिलके ये जो मूंगफली के बारे में जो चर्चा करेंगे आगे दो तीन विषय में, उसका सारा साक्षी हम रहेंगे, वीसी साहब भी रहेंगे, जरूरत पड़े वीसी साहब भी आप लोगों को कुछ बताएंगे आगे। धन्यवाद। મગફળી સંશોધન કેન્દ્રના 45મા સ્થાપના દિવસે ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત એવા અમારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ અને આજના કાર્યક્રમના જે અધ્યક્ષ હતા એ ડોક્ટર વીપી ચોવટિયા સાહેબ, આ સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર બેરા સાહેબ, અમારી જ યુનિવર્સિટીના સંશોધન નિયામક માધરિયા સાહેબ, રજિસ્ટ્રાર શ્રી ચૌહાણ સાહેબ, પ્રહરા સાહેબ અને તમામ યુનિવર્સિટી તેમજ ડીજીઆરનો સ્ટાફ અને વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, થાકી ગયા ને હે? આપણે બહુ લાંબો લેક્ચર નહીં લઈ બરાબર, મારે થોડોક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની વિસ્તરણની કામગીરી વિશે મારે તમારે બે વાત કહેવી છે, અને એક વાત મારે એ કહેવી છે કે આપણી જે જમીન બગડી છે એના વિશે મારે થોડી ચર્ચા કરવી છે, બહુ લાંબુ લેક્ચર નહીં લઉં, તમને પણ થોડીક મજા આવશે।
जूनागढ़ कृषि यूनिवर्सिटी में त्रण कामगिरी थाई छे, संशोधन की कामगिरी, बीजी के जे विद्यार्थी बीएससी एमएससी करे छे एग्रीकल्चर नु भणे छे ए, अने त्रीजी एक मोटी कामगिरी छे विस्तरण की कामगिरी। विस्तरण की कामगिरी एटले के जे कोई संशोधन थाय ए खेडूतना खेतर सुधी पहोंचाडवानी कामगिरी करे। तो अत्यारे जमानो चेंज थयो रह्यो, तमे कोई दी कोरोना आवशे एवुं सांभळ्युं हतुं नहीं ने के कोरोना जेवुं कंईक आवशे, बराबर? एक सर्वे थयो छे के कोरोना गया पछी माणस त्रण खेडूतो माणसो बधा त्रण महीना बैठा छतां एनी खरीद शक्ति वधी, आवो सर्वे थयो कोरोना। तो कहेवानो मतलब ई छे के आखो सीनेरियो चेन्ज थई छे, માહિતીનો જમાનો આવે। મારો કહેવાનો મૂળ હેતુ એ છે કે માહિતી અને ટેકનોલોજીનો જમાનો છે, તમને થોડી કઈ એવી માહિતી તમને લાગુ પડતી જો આવી જાય, આજના મગફળીનો જે કાર્યક્રમ છે તમને થોડું કઈ એમ થઈ જાય કે નહીં આ મારે અપનાવવા જેવું છે, તો એ અપનાવો તો તમને ઘણો બધો ફેરફાર આપણે ઉત્પાદનમાં પણ થઈ જાય અને આપણી આવકમાં પણ થાય। એક વાત કહું કે જમીન બગડી છે એ તમને ખબર છે ને મને ખબર, બરાબર? કારણ કે અહીંયા જે કોઈ પ્રવચન આપ્યું છે બધા ખેડૂતના દીકરા, જમીન બગડી છે, પેલા હળ હાંકતા ઢેપો નીકળતો, પગ મારતા ઢેપો ભાંગી જતું, અત્યારે ટ્રેક્ટર આપો તો પાના વાળી દે, આવી જમીનની પરિસ્થિતિ આપણી થઈ છે અને આપને ખબર છે કેનાથી થઈ, વધારે પડતું રાસાયણિક ખાતર આપવાથી અને પિયત આપવાથી। રાસાયણિક ખાતર એવી વસ્તુ છે મિત્રો કે જેમ તમે વધારે આપશો એમ તમારી જમીન બગડશે બગડશે બગડશે, ઉત્પાદનની લિમિટ આવી ગઈ કે આનાથી વધારે ઉત્પાદન તમને ખબર છે, બીટી કપાસ એવો મગફળી આવી એની જાત વાવવાથી ઉત્પાદન સરેરાશ દિવસે દિવસે ઘટતું જ જાય। તો કહેવાનો મતલબ એ છે કે રાસાયણિક ખાતરે જમીન બગાડી છે, તો અમારી ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂત મિત્રોએ કરવો જોઈએ। દેશી ખાતર નહીં નાખીએ, નાખવાનું હવે ટાઈમ નથી, એ બધા જે પ્રશ્નો છે એ સામાજિક પ્રશ્નો છે, બરાબર? ઢો ટાકર રાખવાના બધું, એટલે એની આપણે બહુ ચર્ચા નહીં કરીએ, પણ શક્ય બને તો દેશી ખાતરવાળા આપણી જમીનમાં આપવું જોઈએ, જેને લીધે જે કાંઈ પોષક તત્વો છે બધા પ્રકારના પોષક તત્વો આપણી જમીનને મળી રહે। માહિતીનો જમાનો છે, જ્યાંથી પણ માહિતી મળે ત્યાંથી માહિતી લ્યો, સારી માહિતી લ્યો, કોઈ પણ એવી માહિતી તમને એમ થાય કે આ માહિતી અમને અનુકૂળ છે આપણે અપનાવવા જેવું છે, નવી નવી જાતો આવે છે, અમે એમ નથી કહેતા તમે નવી જાતો આખા ખેતરમાં વાવી દો, અમે એમ કહીએ છીએ કે તમે બે ત્રણ હાર અમારી જે નવી ટેકનોલોજી આવે એની તમે ઉપયોગ કરો, જેથી તમને ખબર પડે કે તમે જે ખેડૂત પરંપરાગત ખેતી કરતા અથવા તો જૂની વેરાયટી વાવો અને નવી વેરાયટી વાવો એમાં શું ડિફરન્સ પડે। તો આ મારે એક રાસાયણિક ખાતરની જમીન જે બગડી છે એની વાત વગેરે હતી। પિયતમાં આપને ખબર છે કે પાણી જ્યાં લગણ હોય ત્યાં લગણ આપને ખેડૂતોને એમ કહી કે શાંતિ ન થઈ કે પાય જ રાખીએ પાય જ, પણ મિત્ર પિયત પણ આપણી જમીન બગાડે છે એ આપને ખબર છે, બરાબર? અમે જે જમીનનું પૃથ્થકરણ કરીએ ને ત્યારે એમાં શુદ્ધ પાણી નાખીએ અને એ પાણી પાછું ખેંચીએ અને એનું અમે પૃથ્થકરણ કરીએ, એટલે જમીનમાં કેટલા તત્વો છે એની ખબર પડે, તો આપણે વધારે પિયત આપી દઈએ, બરાબર? આપને ખબર છે કપાસમાં એક પાટલો મૂકીને એક પાટલો ભાવવાની ભલામણ છે, બરાબર? રાત્રે પાણી વાળતા હોય અને પાંચ ક્યારામાં પાણી મૂકી અને હુઈ જાય અને સવારે જોઈએ તો રોડ ઉપર આખું કાબુચિયા ભરાઈ ગયા હોય, બરાબર? તો આને લીધે જમીનમાં જે તત્વો છે એ પણ એનું એની હારે બહાર નીકળી જાય છે, બરાબર? પરંપરા આજે કઈ ને એવી ટેકનોલોજી આવે છે એ આપણી ટેકનોલોજી છે। સૂક્ષ્મ પિયત પદ્ધતિ ડીપ ઇરિગેશનનું અમે વર્ષોથી કહીએ છીએ, બરાબર? કે ડીપ ઇરિગેશન વાપરવી જોઈએ, ટપક પદ્ધતિ વાપરવી જોઈએ, બરાબર? તો
तो कई भारतीय टेक्नोलॉजी नहीं आई अपना ऋषि मुनियों फोटा ते जो तो यू झाड़ झाड़ पाए बैठा हो एक मटलू मूक होड़े धीरे पानी जरे और झाड़ ने पानी एटू मड़ी रहे એટલે ટેકનોલોજી આપણી જ છે. સરકાર ઇઝરાયલથી ઇઝરાયલ બરાબર બનાવી અને નળિયુંમાં ફેરવી અને આપને આપી છે. સબસિડી હતી બરાબર. ખેડૂતો અમને પૂછે સાહેબ આમાં કેટલી સબસિડી, અમે બધું એને સમજાવીએ. એના ખેતરે જઈને એટલે એ જ નળિયું વાળા ખાટલામાં અમને બેહાડે બરાબર. ત્યારે અમને એમ થાય કે વાહ વાહ બરાબર. અમને એમ થાય કે આમાં કેમ અમારે બેહવું. ટેકનોલોજી સારી છે એનો ઉપયોગ કરતા થાવ બરાબર. માહિતીનો થોડો ઘણો ઉપયોગ કરો. મોબાઈલો બધા પાસે આવી ગયા, ક્યાંક ક્યાંક કઈક કઈક નવીન જાણવા મળે બરાબર. તો થોડું ઘણું આપને અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ આપણા ખેતરમાં બરાબર. તો આટલો કરી કહી અને વેરમું છું. આ તકે મને બે શબ્દ બોલવાની તક આપી આ બદલ બીજાના સ્ટાફનો ઓર્ગેનાઇઝરનો આભાર માની વેરમું છું. જય હિન્દ જય ભારત. અત્યારે મગફળી છે એ આમ ટૂંકમાં ઉપાડવા માટેની તૈયારીની વ્યવસ્થામાં છે કે 15 દિવસ મહિનોમાં ઉપાડવાની આપણે થશે. તો એવા સમયે જ મગફળીમાં મોટાભાગના જે રોગો આવે છે એ રોગો આવે છે. તો આપણે અત્યારે જે ચર્ચા કરશું એમ મુખ્યત્વે મગફળીમાં ક્યાં ક્યાં રોગો આવે છે, રોગો આવવાના કારણો શું છે, તો એના વિશે આપણે ચર્ચા કરશું. અને એમાં તમને જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હશે તો એનો આજે આપણે સેશન પૂરું થશે, 3 લેક્ચર પૂરા થશે, પછી એના મૂંઝવતા જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરશું બરાબર છે. જમીનજન્ય રોગો છે, આપણે ઘણી વાર વાંચ્યું હશે, ઘણી વાર સાંભળ્યું હશે કે જમીન એ જીવંત માધ્યમ છે બરાબર. જમીનને જીવંત શું કામ કહેવામાં આવે? જમીન જીવંત નથી. જીવંત હોત તો જમીન દિવસે દિવસે વધતી જાત, 2 વીઘામાંથી 4 વીઘા થાય, 4 વીઘામાંથી 8 વીઘા થાય, પણ એવું નથી થતું. છતાં પણ આપણે જમીનને જીવંત માધ્યમ કહીએ છીએ. તો જીવંત માધ્યમ એટલે શું કે જમીનની અંદર અસંખ્ય કરોડો અબજોની સંખ્યામાં સૂક્ષ્મ જીવો આવેલા છે. ફૂગ આવે, બેક્ટેરિયા આવે, પ્રોટોજુઓ આવે, નેમેટોડ એટલે કે કૃમિ આવે, આ બધી વસ્તુ આવેલી છે જેના આધારે કાં મગફળીને કે ગમે એ પાકને કાં ફાયદો થાય છે ને કાં નુકસાન થાય છે. ફાયદો કઈ રીતે થાય કે અમુક પ્રકારના ખાતરો છે, જેવી ખાતરની વાત કરીએ આપણે, એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ, ફોસ્ફેટ કલ્ચર, આ બધા કલ્ચર છે કે એ જમીનમાં જ બેક્ટેરિયા રહેલા છે કે જે જમીનમાંથી છોડને પોષણ પૂરું પાડે તો એ ફાયદો કરે છે. અને એવી જ રીતે જમીનમાં બીજા જે નુકસાનકારક રહેલા છે, દાખલા તરીકે ફરી તમે અત્યારે અમારા સ્ટોલની મુલાકાત લીધી હોય તો ત્યાં આપણે મગફળીમાં જે સફેદ ફૂગ આવે એનો નમૂનો રાખ્યો છે. ત્યાં જે સફેદ ફૂગ છે એ જમીનમાં જ રહેલી છે અને મગફળીના દોડવાની અવસ્થાએ આવે ત્યારે એ ફૂગ એમાં લાગે છે ને જે કાંઈ ઉત્પાદન આવતી ઉત્પાદનને આપણે ઘટાડે છે. તો એ આ ફૂગ પણ જમીનમાં જ રહેલી છે અને આ ફૂગ અને બેક્ટેરિયાના બધું જે જમીનમાં રહેલું છે એને આધારે જ આપણે જમીનને જીવંત માધ્યમ કહીએ છીએ. નેક્સ્ટ રહે છે કે કોઈ પણ જમીન જે ખેડાણલાયક જમીન હોય, એ ખેડાણલાયક જમીનનો ખાલી 1 ગ્રામ જમીન એટલે કે માટીનો 1 ગ્રામ નમૂનો લ્યો તો 1 ગ્રામ નમૂનામાં ઓછામાં ઓછી આટલી ફૂગ, આટલા બેક્ટેરિયા, આટલા લીલ એટલે કે શેવાળ, પ્રોટોજુઆ અને કૃમિ આટલી સંખ્યામાં હોય ખાલી 1 ગ્રામમાં. કેટલા કેટલા છે વાંચી લેજો. કે બેક્ટેરિયા છે તો ખાલી 1 ગ્રામની અંદર 1 કરોડથી 10 કરોડ સુધીના બેક્ટેરિયા આવે. એ જ રીતે ફૂગ જાવ તો 10,000 થી 1 લાખ સુધી ખાલી 1 ગ્રામ જમીનની વાત કરીશું. આપણે વધારે જમીનની વાત નથી કરતા. આપણે આટલા સમય જ્યાં ખેતી કરીએ, આપણે આટલા વર્ષો ત્યાં ખેતી કરીએ, કોઈને ખબર છે કે 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા જમીનનું વજન કેટલું થાય? તો એ આપેલું છે. નેક્સ્ટ કરો ભાઈ. સામાન્ય રીતે 22,40,000 થી શરૂ કરીને 25,60,000 એ જમીનની તમારી જે કાંઈ ગ્રેવિટી કહેવાય એના આધારે તમારી જે 6.25 વીઘા જે ખેતર છે એની માટી છે એનું વજન આપણે 22,40,000 થી 25,60,000 કિલો જેવું થાય. તો આગળ તમને જેમ કીધું કે 1 જ ગ્રામ માટીની અંદર જો 10,000 થી શરૂ કરીને 1 લાખ ફૂગ હોય તો આપણે જે આપણે 1 હેક્ટર કે 6.25 વીઘાની અંદર 25,40,000 કિલો વજન થાય તો એની અંદર કેટલી ફૂગને કેટલા બેક્ટેરિયા હોય એટલે અબજોની સંખ્યામાં છે એ આપણે ગણી ના હતી. હવે તો આવી ફૂગ અને બેક્ટેરિયાને મારવા માટે, દાખલા તરીકે અત્યારે મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ તો એને મારવા માટે આપણે ગમે પ્રકારની ઊંચામાં ઊંચી 5,000 ની કે 10,000 ની કે 15,000 ની લીટર આવે કે કિલો આવે એવી ગમી ફૂગનાશક દવા વાપરો તો આટલી જે જમીન છે એની અંદર આટલા જે બેક્ટેરિયા કે આટલી ફૂગ છે એને મારી ના શકે, કદાચ એની અસર ઘટાડી શકે. તો 2-5 દિવસ 10 દિવસ 15 દિવસ સુધી આપણને છોડ છે એ લીલો દેખાશે, પણ 15 દિવસ પછી દવાની અસર ઓછી થાય એટલે જે ફૂગ છે એ થોડી ઘણી નીચે ઉતરી ગઈ હોય કે થોડી ઘણી આગી પાછીથી ગઈ પાછી આવશે, રોગ પેદા થશે ને થશે. એટલા માટે જ અમારી યુનિવર્સિટીની બધી સંસ્થા કહે છે કે ધીરે ધીરે આપણે જે રાસાયણિક ફૂગનાશક, જંતુનાશક કે જે કંઈ દવાઓ છે એનો વપરાશ ધીરે ધીરે
ઘટાડતો જાવો છો. નેક્સ્ટ, હવે મુખ્યત્વે મોટાભાગના જે જમીનજન્ય રોગો આવે એમાં તમને ખબર છે કે મોટાભાગે કાં સુકારો આવતો હોય, કાં મૂળનો કોવારો આવતો હોય, કાં શાકભાજીના પાક હોય તો એમાં ધરુમૃત્યુ આવતું હોય. નેક્સ્ટ, તો આપણે અત્યારે ખાલી મગફળીની જ વાત કરવાની છે. તો મગફળીની અંદર મોટાભાગે ત્રણ જ રોગ છે જે કે જમીનજન્ય રોગ છે. એમાં આપણે મગફળીનું વાવેતર કરીએ ત્યારે 35 થી 45 દિવસના અંતરે જે પહેલો રોગ આવે એને કહેવાય પોલારો. તમારી ભાષામાં, તમારી ભાષામાં આપણે ઉકસુક કહીએ છીએ. અને પહેલા નીકળો ભાઈ, બેક બેક બેક, નેક્સ્ટની બેક. હા, તો આ જે રોગ છે એ એસ્પરજેલસ નાઇજર નામની, જેમાં તમને સાઇટમાં બતાવ્યું છે, ગોળ ચકડાઈ, ગોળ ચકડાઈને પેટ્રિડિસ કહેવાય. પેટ્રિડિસની અંદર જે કાળા કલરની ફૂગ છે કે જે અત્યારે આપણે ચોમાસું ગયું તો ચોમાસામાં આપણા ઘરમાં ક્યાંય થોડો ઘણો ભેજ લાગતો હોય તો એ ભેજ લાગેલી જગ્યામાં કાળા ધાબા થઈ જાય. તો એ જે ફૂગ છે એ એસ્પરજેલસ નાઇજર ફૂગ છે કે જેને લીધે એ મગફળીમાં એ રોગ આવે. આ કોરોના ગયો ત્યારે એના પછી કાંઈ હોય તો મ્યુકોરમાઇકોસિસ, એમાં આ જ ફૂગ હતી કે એ આપણને ફેડવી નાખતી અને માણસો મરી જતા, કારણ કે આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી. એટલે આ ફૂગ છે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ છે. અને આ ફૂગ છે એ જમીનમાં એટલા પ્રમાણમાં છે કે મગફળીમાં આપણે 35 કે 45 દિવસની થાય ત્યારે પાણીનું થોડું ઘણી ખેંચ પડે, પૂરતો વરસાદ ન હોય તો આ રોગ અતિશય પ્રમાણમાં આવી જાય છે. અને એમાંય ખાસ કરીને જો આપણે વાવેતર વખતે સીડને, બીજને માવજત ના આપેલી હોય તો આ રોગ છે આખું ખેતર સાફ કરી જ નાખે. નેક્સ્ટ, અને કોલારોટ અથવા ઉકસુકના નામે ઓળખવામાં આવે છે. કોલારોટ એટલા માટે કહેવામાં આવે કે એનો જે ગળાનો આ જે કોલારનો ભાગ છે કે ત્યાંથી, એટલે કે જે જમીનને લગોલગ જમીનની ઉપર જે નીકળતો હોય છોડ, એને પકડીને તમે ખેંચવાની ટ્રાય કરશો તો છોડવાનું મૂળિયું જમીનમાં પડ્યું રહેશે અને છોડો તમારા હાથમાં આવી જશે. અને છોડવાના પછી નેક્સ્ટ કરો ભાઈ, તો છોડવાના જે તમારા બે આપણે ફાટા કોટી લોડન કે એની ઉપર તમે જોશો તો એની ઉપર પણ આ રીતની કાળી ફૂગ તમને જોવા મળશે કે આ રોગને લીધે જે આખું છોડ છે. નેક્સ્ટ કરો, આ અલગ અલગ અવસ્થાના આપેલા ફોટા છે કે એમાં જો માનો કે બિયારણ વાયવું અને ડાયરેક્ટ જ એનો ચેપ લાગી ગયો, આપણે માવજત આપવાનું ભૂલી ગયા, સીડ ટ્રીટમેન્ટ કરતાં ભૂલી ગયા, તો જે આ પહેલો દાણો બતાવેલો છે એમાં આપણે માનો કે સીડ માવજત ન થાય તો દાણાને છેડવી નાખશે, દાણાનું સ્ફૂરણ જ ન થાય, ફોટો એ નીકળ્યો. બીજો ફોટો સાઈડમાં બીજો ભાગ બતાવેલો છે, એવું બતાવેલું છે કે આ જો દાણો સ્ફૂરી ગયો, એનો ફોટો નીકળી ગયો અને એની ઉપર પછી ફૂગ લાગશે, એવી જ અવસ્થા છે એ છોડને હળવી નાખશે. અને ત્રીજી અવસ્થામાં એવું છે કે છોડ કદાચ મોટો નીકળી ગયો, 35 દિવસ સુધી પહોંચી ગયો, તો 35મા દિવસે વરસાદની કે પાણીની ખેંચ પડે તો ત્યારે આ રોગ લાગીને છોડને સૂકવી નાખે છે. નેક્સ્ટ, એટલે આ જે કોલારોટ છે એવી જ રીતે બીજો એક રોગ આવે અફલારોટ. અફ્લાટોક્સિન શબ્દ સાંભળવો હશે કે અત્યારે ચર્ચા થઈ હશે કે આપણે મગફળીના નિકાસમાં એક્સપોર્ટ કરવામાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આવે છે અફલાટોક્સિન. અને અફલાટોક્સિનવાળું બિયારણ ભૂલે તો કે જો આપણે વાવેતરમાં ઉપયોગમાં લીધું હોય તો આ બીજી જે રોગ છે એને કહેવાય અફલારોટ, કે જેની અંદર આવી પોપટી કલરની ફૂગ આવે. આગળ હતી કાળી ફૂગ હતી એને એસ્પરજીલસ નાઇજર કહેવાય, આ પોપટી કલરની ફૂગ છે એને એસ્પરજીલસ ફ્લેવસ કહેવાય. આવો દાણો જો વાવી દીધો હોય આપણે તો આનો છોડ છે એ ઠીંગણો જ રહે, એના જે કાંઈ પાંદડા છે એ જાડા થઈ જાય, અણીદાર થઈ જાય. નેક્સ્ટ, આ જે ફૂગ દેખાય છે તમને દાણા ઉપર દેખાય છે કે અત્યારે હવે માનો કે અમુક જગ્યાએ મગફળી ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. મગફળી ઉપાડતી વખતે આપણે ટ્રેક્ટરથી જે કંઈ પહેલાં રાફ મારી અને એમાં જે કંઈ દોડવો છે એ દોડવો થોડો ઘણો ડેમેજ થઈ ગયો, દોડવાની અંદર તડ પડી ગઈ, તો એવા સમયે એની ઉપર માનો કે થોડો ઘણો વરસાદ આવે, થોડો ઘણો ભેજ લાગે તો ઝાપટું થઈ ગયું, તો એ જે દોડવા છે એની અંદર પણ આ રીતની ફૂગ ડેવલપ થાય. અને આ ફૂગ ડેવલપ થાય એટલે એની મેટાબોલિક બાય પ્રોડક્ટ, એટલે કે એની આપણે જેમ ખાધા પછી અમુક કચરો કાઢી મળ વાટે, મૂત્ર વાટે કે આપણે પરસેવો થાય તો એ આપણી મેટાબોલિક બાય પ્રોડક્ટ કહેવાય. તો આ જે ફૂગ ડેવલપ થાય એમને આધારે મગફળીના દાણાની અંદર જે કચરો નીકળો એને કહેવાય અફલાટોક્સિન, કે ઝેર છે જેના ઘણા પ્રકાર છે. એમાં ખાસ કરીને અત્યારે B1, B2, M1, M2, G1, G2, દાખલા તરીકે મગફળીમાંથી સીધે સીધું લ્યો તો એને B1, B2 કહેવાય. કે મગફળી આવી અફલાટોક્સિનવાળી મગફળી આપણે એનો ચારો છે એ પશુને ખવડાવીને એના દૂધમાંથી કાઢીએ તો એને M1, M2 કહેવાય. એના આધારે મગફળીના જે આ અફલાટોક્સિનના પ્રકાર છે દિવસે દિવસે વધતા જાય છે, તો એ અફલારોટને કારણે થાય છે. અને આ જે અફલારોટ કરતી ફૂગ છે એને એસ્પરજીલસ ફ્લેવસ કહેવાય. નેક્સ્ટ, આ કદાચ તમે આપણા ખેતરમાં કંઈ જોયું તો જોશો કે આવો દાણો વાવી દીધો તો આ છોડ આવા ઠીંગણા આવી જાય. નેક્સ્ટ, આ એના મૂળિયા જાડા થઈ ગયેલા તમને જોવા મળ્યા હશે, પાંદડા જાડા થઈ ગયા હોય, પાંદડા અણીદાર થઈ ગયા હોય, આવું તમને ક્યાંય જોવા મળ્યું છે. નેક્સ્ટ, ક્લેરોસિયમ રોડસાઈડ નામની આ ફૂગ આવે છે, સાઈડમાં બતાવી છે કે શરૂઆતમાં મગફળીના જે આપણે થડ હોય થડ ઉપર કપાસના જે રીતે તાંકણા દેખાય રીતે સફેદ ફૂગના ધીરે ધીરે તાંકણા એના મૂળ ઉપર આવે, મૂળ ઉપર આવી ગયા પછી નેક્સ્ટ કરો.
આવો છોડ આપણે ઉપાડીને જોઈએ તો દોડવા ઉપર પણ આવા સફેદ તાતણા જોવા મળે છે. આ તાતણા નેક્સ્ટ આ દોડવો ખોલીને તમે જુઓ તો દોડવાની અંદરના દાણા છે એ આખા પોચપોચા થઈ ગયા હોય, સડી ગયા હોય, દાણો ખાવામાં ના હાલે, વાવવામાં ના હાલે અને પશુના દાણ તરીકે પણ આપણે ના વાપરી શકીએ. આ એવી ખતરનાક ખૂબ છે કે અત્યારે મગફળીનું વાવેતર કર્યું હોય અને સાઈડમાં તમે બીજો પાક વાવ્યો હોય તો એ બીજા પાકમાં આ રોગ લાગુ કરે છે. અત્યારે મોટા ભાગના જેટલા પાક છે ઇવન આપણા અમુક વૃંદાવન છે વૃંદાવનમાં પણ આ ફૂગ અત્યારે જોવા મળે છે. એટલે આ ફૂગ છે એને બધા જ પ્રકારના પાક અનુકૂળ આવી ગયા છે અને દિવસે દિવસે આ ફૂગનું પ્રમાણ ગમે એ પાકનું વાવેતર કરીએ દરેક પાકમાં આ ફૂગ અત્યારે લાગુ પડવા માંડી છે. નેક્સ્ટ આ ફૂગ જેમ આગળ વધે એમ એને પછી ખોરાકની જ્યારે ઉણપ આવે મગફળીના છોડને એને હળવી નાખો પછી એને ખોરાક મળતો બંધ થઈ ગયો એટલે આ ફૂગ પછી કામ કરે છે સુષુપ્ત અવસ્થામાં જવાનું. ખોરાક મળતો બંધ થઈ ગયો એટલે આવતા વર્ષ સુધી ટકું કઈ રીતે તો સુષુપ્ત અવસ્થામાં એટલે કે કોમામાં જતી રહે. કઈ રીતે કે જે સફેદ ફૂગના તાતણા હોય એ બધા ભેગા થઈને એક ગોળાકાર પેશીઓ બનાવે એ જે શરૂઆતમાં સફેદ હોય પણ આગળ જતા જતા એ તમે ભૂખરા કલરની એટલે કે આપણે મગફળીના પાક ઉપર આપણે રાયના દાણા છાંટે એવું ક્યારેક જોયું હશે તો એ જે રાયના દાણા જેવું જે સ્ટ્રક્ચર છે ને એને કહેવાય સ્ક્લેરોસિયા. નેક્સ્ટ આ તમે નજીકથી જોઈ શકશો કે એકવાર તમારી જમીનમાં તમારા પાકમાં આ રીતના સ્ક્લેરોસિયા બની ગયા પછી 7 વર્ષ સુધી તમે મગફળીનું વાવેતર ના કરો અને 7 કે 8માં વર્ષે પાછું મગફળીનું વાવેતર કરશો ને તો આ જે સ્ક્લેરોસિયા બની ગયા છે એ આ ફૂગના કોમામાં ગયેલું સ્ટ્રક્ચર છે. એ 7 વર્ષ પછી પાછી કોમામાંથી જાગૃત થાય અને તમારો જે પાક વાવેલો છે ને પાક ઉપર સીધી અસર કરીને એમાં પેદા રોગ પેદા કરશે. અને આ સ્ટ્રક્ચર કે આ એકવાર બની ગયું પછી આને તમે ગમે એટલી ફંગીસાઇડની અંદર બોળશો ને તો આ મળશે નહીં. અને મારવા માટે આપણે સંકલિત નિયંત્રણ શબ્દ જ વાપરશું. એટલે આ જે ત્રણેય રોગ આપણે સમજ્યા નાના પછી જે સમજાવું એ બધા રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું એના માટે સંકલિત જમીનની તૈયારીથી શરૂ કરીએ. આપણે વાવતી વખતેથી નહીં પણ જમીનની તૈયારી બને આપણે શરૂ કરીએ ત્યારથી શરૂ કરીને મગફળી ઉપાડીએ ત્યારે દરેક તબક્કે કઈ કઈ કાળજી રાખવી અને કઈ રીતે આપણે ફ્યુ સ્ટેપ આગળ વધારવું એ તો અમે જાણતા હોય અને કરી તો જ એને કહેવાય સંકલિત રોગ નિયંત્રણ. એ હમણાં આપણે આ પૂરું કરીએ પછી સમજશું. આ મગફળીના જે અવશેષો છે એના ઉપર પણ આ રીતના રાયના પેશીઓ જોવા મળે છે. નેક્સ્ટ મગફળીના અવશેષો નીકળી જાય તો જમીનની અંદર પણ જે કાંઈ જમીનની અંદર છે તો એની અંદર પણ પાકની ગેરહાજરીમાં આ પેશીઓ એમને પડી રહે છે અને 7 વર્ષ સુધી સર્વાઈવ થાય છે કે જીવી ટૂંકમાં કોમામાં સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે. નેક્સ્ટ હવે આ એક વિડીયો જેવું બતાવેલું છે. નેક્સ્ટ કરો ભાઈ નેક્સ્ટ કહેવાય વિડીયો પ્લે નથી થતા બાકી આખો ટાઈમલેસ વિડીયો કહેવાય કે મગફળીની જે ફૂગ છે એ ફૂગ કઈ રીતે સ્ક્લેરોસિયા બનાવે અને સ્ક્લેરોસિયા બની ગયા પછી કઈ રીતે સર્વાઈવ થાય છે એ જ રીતે બીજી ફૂગ છે સુકારાની ફૂગ. જનરલ રીતે મગફળીમાં સુકારો નથી આવતો પણ મગફળીમાં મૂળખાઈનો રોગ આવે છે તો આ એક રોગ છે. અત્યારે ચર્ચાનો નથી પણ છતાંય ટૂંકમાં બતાવી દઉં કે અત્યારે અમે સર્વેમાં જઈએ છીએ તો અત્યારે જોવા મળે છે કે કપાસનું વાવેતર કર્યું હોય એ ખેડૂતોને કપાસનું પહેલાં જે વરસાદનો જે પહેલાં સ્પેલ પૂરો થયો પછી ટૂંકમાં સૂકો પીરિયડ આવ્યો પછી પાછો વરસાદ થયો અને અત્યારે કપાસના પાક છે એક દર આખે આખા સુકાતા જાય છે તો એની અંદર આ ફૂગ છે કે જેને ફ્યુઝિરિયમ ઓક્સિસ્પોરિયમ કહેવાય. અને અત્યારે કપાસ વાવતા ખેડૂત કપાસનું વાવેતર કરતા ખેડૂતોમાં આ મોટા ભાગનો આ મોટો રોગ છે. નેક્સ્ટ આ રીતના પાન પીળા પડીને છોડ આપો સુકાઈ જાય છે. નેક્સ્ટ અને આને કહેવાય મૂળખાઈની રોગ. અત્યારે મગફળીમાં માનો કે વરસાદની ખેંચ આવી ગઈ તો મગફળીમાં છે એ મૂળખાઈનો રોગ આવે છે અને આવા છોડને ઉપાડીને એનું જે મૂળ હોય એની ઉપર આપણે આમ આંગળી ફેરવીએ તો મૂળની ઉપરની છાળ જે આપણા હાથમાં આવી જાય મૂળિયું છે ટોટલી પોવાઈ ગયેલું હોય છે અને એના મૂળ આ રીતે ચીરીને જોવામાં આવે તો એની અંદર કોઈ મૂળની અંદર રાખ છાંટી હોય એ રીતના તમને એમાં લક્ષણો જોવા મળે છે. નેક્સ્ટ તો કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ ત્યારે માનો કે આ સ્ક્લેરોસિયા જમીનમાં બની ગયા તો સ્ક્લેરોસિયા જમીનમાં બની ગયા એને કેમ ખબર પડે કે પાકનું વાવેતર થયું છે તો ગમે પાકનું વાવેતર થાય એના મૂળિયા નીકળે એટલે મૂળિયામાંથી અમુક પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય એ રસાયણોનો સ્ત્રાવ જમીનમાં થાય એટલે જમીનમાં જે કંઈ ફૂગ પડી હોય ને એને ખબર પડે કે હવે આ બાજુ આપણે જવાનું છે. દાખલા તરીકે હમણાં હાડાબાર થશે એટલે આપણને બધાને ખબર પડશે કે જમવાનું આ બાજુ છે તો એ બાજુ બધા ભાગશે આ બાજુ નહીં ભાગશે. તો એવી જ રીતે ફૂગને ખબર પડે કે હવે આ બાજુ આપણો પાક હોવાનો આપણો ખોરાક તૈયાર થયો છે આપણે ત્યાં જઈને એને પથારી ફેરવવાની છે એટલે ફૂગ એ બાજુ પ્રયાણ કરે અને એ બાજુ જઈ નેક્સ્ટ કર નેક્સ્ટ એ બાજુ જઈ અને ફૂગ એના ઉપર
પોતાનો અડો જમાઈને પછી ધીરે ધીરે ફૂગી અંદર દાખલ થાય અને દાખલ થઈને એના જે કોષો હોય કોષોનો નાશ કરે પછી એની જે રૂટની મૂળની પેશી હોય પેડ પેશીઓનો નાશ કરે અને એને લીધે પછી આપણે કોઈ પણ વનસ્પતિ હોય તો એની અંદર બે પ્રકારની વાહિની હોય અન્નવાહિની ને જળવાહિની અન્નવાહિનીનું કામ શું છે કે ઉપરથી ખોરાક બને એને નીચે લાવવાનો જેથી મૂળિયાનો વિકાસ થાય અને જળવાહિનીનું કામ શું છે કે નીચેથી પાણી શોષી અને ઉપર મોકલવાનું કે જ્યાં ખોરાક બને ત્યાં પાછો પાંદડાનો વિકાસ થાય તો મોટાભાગની ફૂગ છે એનું કામ એ છે કે જે કોઈ પણ વનસ્પતિ છે વનસ્પતિની જે અન્નવાહિની કે જળવાહિની છે એને કાં તો તોડી નાખવાની અને કાં એને દાંટો મારીને પેક કરી દેવાની તો ફ્યુઝેરિયમ ફૂગ હોય કે સુકરાની ફૂગ છે તો એમની અંદર દાંટો મારી દે હવાનું પાણીનું ખોરાકનું વંજન અટકી જાય મૂળખાઈનો રોગ હોય તો એની ફૂગનું કામ એવું છે કે મૂળને છેડવી નાખે કે એની અંદર અન્નવાહિની જળવાહી બને જ નહીં અને સ્ક્લેરોસિયમ ફૂગ કીધી આપણે સફેદ ફૂગ ફૂગો તો એનું કામ એ છે કે આખો છોડને છેડવી નાખે તો આ બધી વસ્તુને નિયંત્રણ કરવા માટે નેક્સ્ટ આજે વચ્ચે આપણે સોરી માળિયા આટું વાજીને આ માળિયા બાજુના જે અમુક ખેડૂતો છે એને આ પ્રશ્ન અત્યારે જોવા મળે છે કે મગફળીની અંદર પણ કૃમિ આવી ગયા છે એટલે કૃમિ આવી ગયા હોય તો કઈ રીતે ખબર પડે કે મગફળીનો છોડ ઉપાડીએ તો એમાં ઝીણી ઝીણી ગાંઠો હોય કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયાની હોય કે જે હવામાંથી ને જમીનમાંથી નાઇટ્રોજન લઈને મગફળીને પૂરું પાડે પણ એ ગાંઠોનું સ્વરૂપ જો મોટું થઈ ગયું હોય તો એ ફાયદાકારક ગાંઠો નથી એ ગાંઠો છે એ નુકસાનકારક છે કે જેને કૃમિને લીધે થાય કૃમિ એટલે નાની નાની અળસિયા જેવી જીવાત કે જે મૂળની અંદર દાખલ થઈ અને મૂળમાંથી ખોરાક મેળવવાનું શરૂ કરે એટલે જે કાંઈ ખોરાક ઉપર જાય તો એ પોતે જ લઈ લે એટલે છોડ છે એ ધીરે ધીરે પીળો પડીને સુકાવા મળે નેક્સ્ટ હા હવે આ જે કયા મોટાભાગના રોગો આપણે સમજાય બધા જમીનજન્ય રોગો છે મગફળીમાં બીજા અવાજન્ય રોગો આવે છે કે જે આપણે ટીકા કે રસના નામે કે ટીકા કે ગેરુના નામે ઓળખીએ અને એને કઈ રીતે કંટ્રોલ કરાય તો તમે સારી રીતે અમારે કરતા સારી રીતે જાણો છો તો મોટાભાગના આપણે રોગોનું જે તકલીફ પડે છે આ જમીનજન્ય રોગો છે તો જમીનજન્ય રોગોને નિયંત્રણ કરવું હોય તો એમાં સંકલિત રોગ નિયંત્રણ તો એની અંદર આટલી મુખ્ય ચાવી આવી જાય કે આપણે જમીનની જે પસંદગી કરીએ ત્યારથી શરૂ કરી અને હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે દરેક તબક્કે ધ્યાન રાખવાનું છે જમીનની પસંદગીમાં એવું તો નથી થઈ શકતું કે આપણી પાસે બે ત્રણ વધારાના ખેતર છે કે એક ખેતરમાં આ વખતે માંડવી વાવી બીજા ખેતરમાં કપાસ વાવશે આપણી પાસે એક જ ખેતર હોય તો એમાં શક્ય હોય તો એવું કરવાનું કે આ વર્ષે જે ભાગમાં આપણે મગફળીનું વાવેતર કરેલું હોય બે ભાગમાં વાવેતર કરતા હોય તો મગફળીનું વાવેતર આવતે વર્ષે બદલી નાખવાનું કે કપાસનું વાવેતર કરવાનું એવું શક્ય ના હોય તો આપણે ચાસ બદલી નાખવા આ વખતે આપણે આ રીતે ચાસ નાખ્યા અને એમાં મગફળીનું વાવેતર કરવું હોય તો આવતી વખતે આડા ચાસ નાખીને એમાં મગફળીનું વાવેતર કરવું આટલું ખાલી કરીને કોઈ પણ 50% રોગો છે એ એમને નટકી જાય છે બીજું આપણે જનરલી એકનો એક પાક વાગીએ છીએ અમારી ભલામણ એવી છે તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે પાકની ફેરબદલી કરતી રહેવી છે જેથી કરીને આપણે જમીનમાં જે કાંઈ રોગકારકો છે એની સંખ્યા નિયંત્રિત કરી શકીએ આ પહેલો મુદ્દો છે દાખલા તરીકે જીરુનું વાવેતર આપણે એકના એક પડામાં એકના એક ખેતરમાં 3 વર્ષ જીરુનું વાવેતર કરીએ અને 4th વર્ષે એમાં જીરુનું વાવેતર કરીએ એટલે આપણે ખબર છે કે જીરું બેહતું જાય બેહતું જાય એટલે હકીકતે શું છે પીળીઓ પીળીઓ એટલે સુકારો એક રોગ છે કે જે 3 વર્ષ તમે એક દારૂ જીરુનું વાવેતર કર્યું એટલે જમીનની અંદર સુકારો પેદા કરતી ફૂગ છે એનું પ્રમાણ વધી એટલે જમીન પોતે જ માંદી બની ગઈ અને એ માંદી જમીનમાં 4th વર્ષે તમે જીરું વાવો એટલે જીરું તમારું સુકાય જ જાય એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી પાકની ફેરબદલી કરતી રહેવી છે પછી ઉનાળામાં ઊંડી ખેડ કરવાની ઉનાળામાં ઊંડી ખેડ કરીને હળવું પીએ તાપીને જો સૂર્યપ્રકાશના તાપમાં આપણે જમીનને તપવા દઈએ તો જે કાંઈ જમીનની અંદર હળવું પીએ તાપ્યું એ પાણી છે એની વરાળ બનશે એ વરાળ બનીને જમીનના ટેફામાંથી બહાર આવશે અને બહાર આવતા આવતા એ જમીનની અંદર જે કાંઈ ફૂગ છે જે કાંઈ બેક્ટેરિયા છે કે જે કાંઈ આપણા નિંદામણના ડીઆરઓ છે એનો નાશ કરશે એટલે કોઈ આપણે ટ્રાય ના કરતા હોય તો એકવાર ટ્રાય કરી દો ત્રણેય સિઝન ના લેતા અને ઉનાળામાં આપણી પાસે જમીન એમને પડતર પડી રહેતી હોય તો ઉનાળામાં ઊંડી ખેડ કરીને હળવું પિયત આપીને રાખી દેવાનું એના પછીના ચોમાસામાં તમે જોજો કેટલો ફેર પડે તમારી જમીનમાં પછી જમીન સુધારકો સાહેબો હમણાં આપણે આગળ બધે વાત કરી કે આપણે પશુ રાખતા બંધ થઈ ગયા છે અને જેને લીધે આપણે છાણીઓ ખાતર જે જમીનમાં ઉતરવું જોઈએ છાણીઓ ખાતર કે ગમે સેન્દ્રિય તત્વ એમાં છાણીઓ ખાતર આવી જાય એરંડીનું રાયડાનો લીમડાનો ખોળ આવી જાય મરઘીનું માછલીનું બતક કે શું કહે જેનું વીસ મેન્યુર કહેવાય કે જે કાંઈ આપણે ખાતર ગમી સેન્દ્રિય ખાતરના સ્વરૂપમાં જવું જોઈએ પડવું જોઈએ એટલું પડતું નથી રાસાયણિક ખાતર જ આપણે વધારે વાપરીએ છીએ એટલે જે કાંઈ જમીનની અંદર જે કાંઈ આ નુકસાનકારક ફૂગનું પ્રમાણ વધી ગયું છે એની સામે ભાગવા માટે એની સામે લડવા માટે જે ફાયદાકારક ફૂગ કે ફાયદાકારક બેક્ટેરિયા છે એનું પ્રમાણ ઘટતું જાય છે એટલે એના માટે જમીન સુધારકો જો આપણે ઉમેરતા રહીએ
तो एने आधार जमीन अंदर फायदाकारक फूग नु प्रमाण पण वधतु जाय। अने बीजुं रासायणिक दवाओनो आડેધડ उपयोग दुनिया लेवले आपणे दवा जे वापरीए छीए लगभग सौथी ओछी वापरता छे, छतां आपणे प्रश्न सौथी वधारे अवशेषोना सौथी वधारे आपणे अहींया ज आवे छे। शुं कामे? कारण के आपणे जे वपराश करीए छीए ने એ આડેધડ કરીએ છીએ। કદાચ સાહેબે કીધું હશે કે આપણે એક હેક્ટર એટલે હવા છ વીઘામાં દવા છાંટવાની તૈયારી કરીએ તો ઓછામાં ઓછું 500 લિટર પાણી જવું જોઈએ। 500 લિટર પાણી એટલે હવા છ વીઘામાં 35 થી 40 પંપ ઉતરવા જોઈએ। આપણે એવું કરતા નથી, આપણે શું કરીએ છીએ વીઘે 4 પંપ મેક્સિમમ, એટલાય નથી ઉતરતા 3 બરાબર, સામેથી 4 કીધું તો 3 પંપ એટલે 6 18 પંપ, અડધા પંપ થઈ ગયા। એની અમે અમારી ભલામણ અહીંથી અમે ભલામણ કરી હોય કે આ રોગના નિયંત્રણ માટે 2 ml દવાનો છંટકાવ કરવો, એકરવાળા પાસે લેવા જાવ તો 2 ની 4 ml થઈ જાય, અને તમે પોતે ખેતર લઈને જાઓ એટલે આપણે એમ વિચારીએ કે આપણે છે એ ઝડપથી નિયંત્રણ કરવું છે એટલે 4 ની 8 ml છાંટી દીધી, એટલે દવાનું પ્રમાણ વધી ગયું, પાણીનું પ્રમાણ ઘટી ગયું, એટલે દવાનું જે વિઘટન થવાનો રેશિયો છે એ રેશિયો ધીરે ધીરે ઘટતો જાય। દવા જે એકારે પડી રહેશે અહીંયા પડી રહેશે, અને આવી દવા એ કાં સીધે સીધી આપણે ખાવામાં આવશે તો આપણા જઠરમાં ભેગી થાય, ખાવામાં નહીં આવે, અને પશુની વાટે આવશે તો દૂધ વાટે આપણામાં ભેગી થાય, એમાંથી ભેગી નહીં થાય, અને ઉપર વરસાદ પડ્યો તો વરસાદના આધારે પાણીમાં ધોવાય જમીનમાં ઉતરશે, જમીનમાં ઉતરીને પાછી કૂવા વાટે કે બોર વાટે સીધી પાછી આપણામાં જ આવેલું છે, એટલે જ્યાં જેટલું આપણે આપીએ છીએ ફરીને પાછું આપણી પાસે જ આવે છે। આનો સીધો દાખલો છે કે ટીક્કા અને ગેરુના નિયંત્રણ માટે આપણે જે કોન્ટા પ્લસનો વધારે ઉપયોગ કરીએ અને એવો ચારો જો આપણે પશુને ખવડાવીએ તો અત્યારે પશુ શેરવા માંડ્યા છે, પશુને ડાયરિયા થઈ જાય, એવું કહેવાય ને ઝાડા થઈ જાય શેરવા માંડે, તો એવો પ્રશ્ન આવે છે। નેક્સ્ટ, તો આના નિયંત્રણ માટે સૌથી સારામાં સારી વસ્તુ કહેવાય જેવી વ્યાજબી સંકલિત રોગ નિયંત્રણ। આમાં ખાલી તમે દવા છાંટીને બિહારાવ તો એ અટકશે નહીં, પ્યોર પ્રાકૃતિક ખેતી કરશો તો પણ અટકશે નહીં, પણ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી અને રાસાયણિક ખેતી ત્રણેયનું મિશ્રણ કરીને આપણે આગળ વધશું તો આ બધી જે કાંઈ ફૂગ છે એ ફૂગને આપણે અટકાવી શકશું। નેક્સ્ટ, આ એક દાખલો આપેલો છે કે તમે દૂધને ગરમ કરીને એની અંદર આપણે છાશ નાખીએ તો એમાંથી દહીં બને, પણ પાણીને ગરમ કરીને એની અંદર છાશ નાખીને બેઠા રહીએ તો એમાંથી દહીં બને નહીં, એટલે સજીવ ખેતી અપનાવી હોય તો જમીનની અંદર એટલા પ્રમાણમાં ઓર્ગેનિક તત્વો સેન્દ્રિય તત્વો હોવા જોઈએ, એની અંદર પછી તમે જે કાંઈ આ બેક્ટેરિયા નાખીએ છીએ મેળવણ છે, જૈવિક ખાતરની જે કાંઈ બોટલો આવે એની અંદર કોઈ ખાતર નથી પણ એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે મેળવણનું કામ કરે કે જમીનની અંદર જઈને જે કાંઈ સેન્દ્રિય તત્વો છે એને છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવીને છોડને પૂરા પાડે છે। તો આ બધું આવી ગયું કે આ રીતે કરવું જોઈએ। નેક્સ્ટ, તો આ મોટાભાગના રોગો છે તો એના નિયંત્રણ માટે જમીનની તૈયારીની વાત થઈ ગઈ, પછી વાવેતર વખતે બીજને માવજત આપવી, બીજને માવજત આપવા માટે અત્યારે કાર્બન ડિજી પ્લસ મેનકોજેબ 63% 12% અથવા કાર્બન ડિજી પ્લસ મેનકોજેબ 50% 25% મિશ્રણ આવે છે, એ દવા પણ સારું કામ કરે છે। એ જ રીતે થાઇરમ પ્લસ કાર્બોક્સિન વાઇટાએક્સ પાવર એ દવા આવે એ પણ સારું કામ કરે છે। તો આ કોઈ પણ દવા છે એનો વાવેતર વખતે ખાલી માત્ર 2 ગ્રામ દવાનો પટ આપીને આપણે વાવેતર કરીએ તો મોટાભાગના રોગો છે જે જમીનજન્ય રોગો અત્યારે આપણે જોઈ ગયા એ મોટાભાગના રોગો સામે તમારા પાકને 45 દિવસ સુધી કવચ પૂરું પાડે, એટલે 45 દિવસ સુધી એમાં કોઈ પણ જાતના ખર્ચા કર્યા વિના તમે તમારા પાકને સુરક્ષિત રાખી શકો છો। સીડ ટ્રીટમેન્ટ આપી દીધા પછી વાવેતર કરતી વખતે જમીનમાં ભેજ હોય ત્યારે શબ્દ હરખાયા તેવું જો વાવેતર કરતી વખતે જમીનમાં ભેજ હોય ત્યારે 2.5 કિલો ટ્રાયકોડરમાં આર્જિયાનિયમ અથવા ટ્રાયકોડરમાં વીરડી, 250 કિલો એરંડીનો ખોળ અથવા છાણિયું ખાતર અથવા લીમડાનું ખાતર અથવા તો જે કાંઈ મરઘિયાનું બતકનું ખાતર કે માછલીનું ખાતર એની સાથે ભેળવી અને વાવતી વખતે જમીનમાં ભેજ હોય ત્યારે ચાસમાં આપવા, એ ચાસમાં આપી દીધું એટલે એ છોડ તમારો જે રીતે ઉગશે તો મૂળનિયાની આજુબાજુ જેટલું ભેજ હશે એ ભેજમાં જે ટ્રાયકોડરમાં ફૂગ છે લીલા કલરની એ ફૂગ છે એ વધતી જશે, વિકાસ થતી જશે, અને પાકની છેલ્લી અવસ્થાએ જ્યારે આ સફેદ ફૂગ એની ઉપર આક્રમણ કરશે ત્યારે એ સફેદ ફૂગની સામે લડવા માટે સક્ષમ થઈ ગયો છે, એટલે એની અંદર જમીનની અંદર એનું પોપ્યુલેશન એની વસ્તી વધી ગઈ હશે અને તમારા પાકને એ બચાવી શકશે, એટલે બીજી વસ્તુ આવી ગઈ વાવતી વખતે ટ્રાયકોડરમાં આપવાનું। ત્રીજી વસ્તુ કે આપણે જે જમીનને છે એ વધારે ને વધારે ખેડ કરાત કરી ગયો, થોડીક વરાપ આવી એટલે સીધી આપણે બેલી રાપ મારી દીધી, તો જમીનની અંદર જેટલી હવાની અવરજવર થશે એટલી આ ફૂગનું પ્રમાણ વધશે। તો આ જમીનજન્ય રોગોને અટકાવવા માટે શક્ય હોય ત્યાં સુધી તમારી જમીનને દબાયેલી રાખો, જમીન ઢીલી પડશે એટલે 35-40 દિવસે સીધો તમારે પેલો રોગ આવશે કોલરા ટૂંકશું કે આપણે તરકીડીને આપણે ઓળખીએ,
તો એવા સમયે આપણી પાસે જો પાણીની વ્યવસ્થા હોય તો એક રેડ પાણી પાઈ દેવાનું, એટલે જમીન થોડીક દબાઈ જશે તો પણ રોગ અટકી જશે. પછી આ જમીનમાં આપણે મેં તમને કીધું એમ જેટલું સેન્દ્રીય તત્વો જેટલા વધારે ઉમેરશો એ રીતે આ ટ્રાયકોટરમાં એકલું આપો તો પણ રિઝલ્ટ આપે. રેતી યારે કે ધૂળ આર ભેરવીને ત્યાં તમે ટ્રાયકોટરમાં જમીનમાં નાખો તો એ તમને રિઝલ્ટ આપશે. પણ અમારી ભલામણ એટલા માટે છે કે એ બાને તમારી જમીનની અંદર આ એરંડીનો કોળ કે લીમડાનો કોળ કે રાયરાનો કોળ ઉમેરશો તો એના આધારે પણ આ જે જમીન સુધારકો છે એની એ જમીનમાં ઉમેરાશે, એટલે જમીનની અંદર ફાયદાકારક ફૂગનું પ્રમાણ વધતું જશે. ચોથી વસ્તુ આવે છે કે લીલો પડવાશ. લીલો પડવાશ એટલે અમુક પ્રકારના જે પાક છે, સણ ઢાંચા કે એવા જે પાક છે એ વાવવાના, એમાં ફૂલ આવે ત્યારે સીધું આપણે ચવડા મારીને જમીનની અંદર ભેરવી દેવાનું, એટલે જમીનની અંદર સેન્દ્રીય તત્વોનું પ્રમાણ ઓટોમેટિકલી વધશે ને તમારી જમીનની પ્રત પણ સુધરશે. એટલે આટલી આ ત્રણ ચાર વસ્તુ કરશું એટલે જમીનના આવતા જે કાંઈ રોગો છે એને આપણે સારી રીતે અટકાવી શકશું. પછી વાત આવે અપ્લાટોક્સિન, તો અપ્લાટોક્સિન માટે તમને કીધું એમ મગફળી કાઢતી વખતે એનો દોઢો ડેમેજ થાય ને એની ઉપર ભેજ લાગશે તો છે સીધે સીધું તમારે અપ્લાટોક્સિનનું પ્રમાણ વધશે. એટલે શક્ય હોય ત્યાં સુધી મગફળી કાઢીને પાત્રા ઊંધા રાખવાના, પાત્રા ઊંધા રાખીને મગફળીને સુકાવા દેવાના, એની અંદર જે કંઈ ભેજનું પ્રમાણ છે એ ઘટે ત્યાં સુધી. કેટલું ઘટાડવાનું? 6-7-8% સુધી રહે એટલું. કેમ ખબર પડે કે મગફળીના દોડવા લઈ આપણે હાથમાં ખખડાવવાના, જો ઘૂઘરાની જેમ ખખડવા માંડે તો સમજવાનું કે હવે મગફળીને કાઢીને બોરામાં ભરવા જેવી તૈયાર છે. પણ આપણે 4-5 દિવસમાં કાઢીને સીધી યાર્ડમાં જવા દઈએ અને એમાં ભેજ લાગેલો હોય તો અપ્લાટોક્સિનનું પ્રમાણ વધે ને એવી મગફળીની કોઈ વિકાસ ના થાય ને આપણને કોઈ પૂરા ભાવ મળે. એટલે આ બધી વાત રહી આપણે જમીનજન્ય રોગોની. બીજા બે અવાજન્ય રોગો છે જેના માટે ટીકા અને ઘેરું કહેવાય, તો એના માટે તમે મારી કરતાં વધારે સારી રીતે જાણો છો, છંટકાવ કરતા જશો કે ટેબુકોનાઝોલ કે હેક્ઝાકોનાઝોલ કે જે કંઈ આ કોન્ટા પ્લસ, તો એમાં સામાન્ય રીતે એવું કામ કરવાનું કે કોઈપણ રોગને અટકાવવા માટે એકની એક દવાનો વારંવાર ઉપયોગ નહીં કરવાનો. પહેલો છંટકાવ આપણે હેક્ઝાકોનાઝોલનો કર્યો હોય તો બીજો છંટકાવ આપણે ક્લોરોથેનોલ એટલે કે કવચનો કરી શકાય, અને શક્ય હોય ત્યાં સુધી ત્રીજો છંટકાવ લીમડાના તેલ અથવા લીંબોળી આધારિત જે કાંઈ આપણે ફૂગનાશક કીટનાશક મળે છે એનો છંટકાવ કરીએ તો એ જે ચારો છે એ ચારાની અંદર કોઈ પણ ફૂગનાશકના અવશેષો ના જાય અને ફૂગનાશકના અવશેષો સીધા ચારા વાટે પાછા પશુમાં ના જાય, પશુમાંથી પાછા આપણામાં ના આવે, એટલે છેલ્લો છંટકાવ છે એ ગમે એ જૈવિક અથવા તો વનસ્પતિ આધારિત દવાઓ એનો કરશું તો આપણે જે ટૂંકમાં ક્વોલિટી ગુણવત્તાયુક્ત ચારો પણ બનાવી શકશું અને એના આધારે આપણને પણ કાંઈ નુકસાન થવાની સંભાવના ઓછી રહેશે. અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું ને આને આધારે બીજો કઈ પછી પ્રશ્ન હશે તો છેલ્લે આપણે ચર્ચાનો સમય આવશે ત્યારે ચર્ચા કરી લેશું. મગફળીમાં મૂંડા આવે છે એના માટે હું નિવેદન કરું, જવાબ આપી શકું પણ હું નહીં આપું કારણ કે ઘણા ડાઘા પડે, ઘણા ખેડૂતો પણ એનો કઈ નિવારણ હોય તો દોડવા ચડતા હોય નહીં, એની ઉપર લાલ ડાઘા પડે, દોડવા ઉપર લાલ ડાઘો પડે અને દોડવા પછી ધીરે ધીરે ખોવાઈ જાય છે. એ આ વર્ષે એક નવો શરૂ થયેલો પ્રશ્ન છે, એમાં અમે આઇસોલેટ કરી છે એની અંદર જે તમને આમાં કપાસમાં સુકરાની જે ફૂગ બતાવીને ફ્યુઝેરિયમ એ ફૂગ જ લાગુ પડે છે અને એમાં ઘણીવાર એવું થાય છે કે વાયરવોર્મ કરીને એક જીવાત આવે, એ જીવાતનો એટેક થાય ને એની ઉપર પાછી આ ફૂગનો એટેક થાય ને તો દાણો છે અંદર ને અંદર હળી જ જાય. એટલે આ જે છે એ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરિયમ જ કહેવાય એને આધારે જ થાય છે અને એને અટકાવવા માટે મેં તમને જે આખી આપણે પ્રોસેસ સમજાય છે જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે એ બધી ફૂગને અટકાવી દેશે. ટ્રાયકોડરમાં નાખશો એટલે જમીનજન્ય જેટલી ફૂગ છે બધી ફૂગ તમારે અટકી જશે. કંટ્રોલ એન્ડ ભાઈ, એકવાર ફૂગ અંદર ડેવલપ થઈ ગઈ એટલે એની મેટાબોલિક બાય પ્રોડક્ટ છે. હમણાં મેં તમને કીધું કે આપણે જેમ પરસેવો વળે એ પરસેવો આપણી મેટાબોલિક બાય પ્રોડક્ટ કહેવાય, એ રીતે આ એકવાર ફૂગ ડેવલપ થઈ ગઈ દોડવાની અંદર દાખલ થઈ ગઈ તો એ દોડવાની અંદર દાખલ થઈ ગયા પછી એની મેટાબોલિક બાય પ્રોડક્ટ એટલે કે અપ્લાટોક્સિન છે, એટલે એક એક દાણો ખોલીને તો આપણે ચેક ના કરી શકીએ એટલે એવું નીકળે છે અંદરથી અપ્લાટોક્સિન. અપ્લાટોક્સિન નીકળે પણ એ આપણે એને સીધે સીધા માનો કે તમારી પાસે એક કોથળી દાણો શું કે દોડવા પડ્યા છે તો એક દોડો ખોલીને આપણે જોઈ ના શકીએ, પણ એની એક મેથડ છે કે એમાં સિમ્પલી રેન્ડમ સર્વે કરીને દાણા લઈ લઈ દોડવા અને એ દોડવાને ખોલી અને દાણાનો પછી એનો તમારું એસ્પર્જિલસ ફ્લેવસ એનું મીડિયા આવે મીડિયા પર મૂકો તો એમાંથી ફૂગ ડેવલપ થાય એના આધારે ખબર પડે કે આ જે દાણા છે એની અંદર આ અપ્લાટોક્સિન પેદા કરતી ફૂગનું નુકસાન થઈ ગયેલું છે, એનો ચેપ લાગી ગયેલો છે. એમને કમ્પ્યુટર મશીનો આવ્યા છે અત્યારે દાણાનું સોલ્ટેજ કરે તો એમાંય કેચઅપ કરજે દાણા ના, અમારા સાયન્ટિસ્ટો અત્યારે એક મેથડ ડેવલપ કરી જ રહ્યા છે બીટેકના કોલેજના કે એની અંદર જે કંઈ યુવી રેસ અલ્ટ્રાવાયોલેટ રેસ છે એની મદદથી એ પકડી પાડવાની અને એને ઘટાડવાની અખતરા ચાલુ છે, થઈ જશે એટલે કદાચ આવતા વર્ષે કે એના પછીના વર્ષે આપણે
ખેડૂતોને ભલામણ કરી શકશે? કારણ કે મગફળીના દાણામાં અલ્ફાટોક્સિન મોટા મોટું નુકસાનીકારક છે, એટલે એ જરૂરી. ના પણ એ ધીરે ધીરે અમારા પ્રયત્નો ચાલુ છે, કદાચ વર્ષ દોઢ વર્ષમાં તમને આપી દેશે. વિનંતી કરીશ કે વ્યાસ સાહેબ અમારા સંશોધન કેન્દ્ર વતી સન્માનિત કરે, કફન ઓફ લવ એમને અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. અને એમણે જે આપણને આમંત્રણ આપ્યું એમનો લાભ પણ આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તેલીબિયા સંશોધન કેન્દ્રમાં પેથોલોજીસ્ટ છે એમનો લાભ લેશું. શ્રી કૃષ્ણકાંતભાઈ ઉપારેલિયા પણ ઉપસ્થિત છે, તો આપણે સૌ અમારા કેન્દ્ર વતી એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. વેલકમ સર. સર્વેને નમસ્કાર. આજના 45મા ડીજીઆરના સ્થાપના દિન નિમિત્તે ઉપસ્થિત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર ચોવટીયા સાહેબ, સંશોધન નિયામક શ્રી ડૉક્ટર માદરિયા સાહેબ, વિશ્વન શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જાદવ સાહેબ, આ કેન્દ્રના વડા વેરા સાહેબ તેમજ ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે ખાસ જોઈએ તો ખાસ કરીને આપણા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમાં આપણા ખૂબ અગત્યના તેલીબિયા પાકોની જો વાત કરવામાં આવે તો એ મગફળી આપણો ખૂબ અગત્યનો તેલીબિયા પાક છે. અને મોટાભાગે જોવા જઈએ તો આજે આપણી ખેતી પદ્ધતિમાં એમાં ખાસ વાતાવરણના બદલાવને લીધે ઘણી વખત આપણા પાકમાં રોગ અને જીવાતના પ્રશ્ન એ સવિશેષ ઉપસ્થિત થતા હોય છે. અને આ બદલાતા વાતાવરણમાં પણ આપણે બધા ખેડૂત ભાઈઓ જાણીએ છીએ એ પ્રમાણે કે અમુક પરિસ્થિતિમાં અમુક જીવાત જે છે એનું પ્રમાણ આપણને ખૂબ વધતું જોવા મળે. જ્યારે અમુક વાતાવરણની પરિસ્થિતિ બદલાય તો એ જીવાત આપણને થોડીક અમુક અંશે ઓછી થતા પણ જોવા મળતી હોય છે. તો ખાસ આજનું જે આપણે વક્તવ્ય છે એમાં ખાસ મગફળી પાકમાં જે અગત્યની જીવાતો છે એની આપણે વાત કરવામાં આવે તો આપ સર્વે જાણો છો એ પ્રમાણે કે મગફળીના પાકમાં બે પ્રકારની જીવાતો જે છે એ નુકસાન કરતી હોય છે. એમાં ખાસ એનું વર્ગીકરણ કરવામાં આવે તો ચૂસિયા પ્રકારની જીવાતો, જે ખેડૂત ભાઈઓ જાણો છો એ પ્રમાણે કે એમાં મોડોમસી હોય, તડતડિયા હોય, સફેદ માખી છે, થ્રિપ્સ છે, આ પ્રકારની જીવાતો જે છે એ આપણા પાકમાં નુકસાન કરતી હોય છે. એમાં સૌ પ્રથમ મોલોમસીની વાત કરીએ તો એ આપણા પાકમાં ખાસ ચોમાસું મગફળીની જો વાત કરવામાં આવે તો જ્યારે ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારની જીવાત આપણને ખેતરમાં એનો ઉપદ્રવ થતો જોવા મળતો હોય છે. અને આ જીવાત આવે ત્યારે એકી સાથે બધા છોડવામાં આવતી નથી. આપ સૌ જાણો છો એ પ્રમાણે કે આ જીવાત અમુક અમુક છોડવામાં આપણને ખેતરમાં જોવા મળતી હોય છે અને કાળા કલરની હોય છે. અને આ જીવાત જે છે એ પાનમાંથી રસ ચૂસી અને પાન મગફળીના પાકને નુકસાન કરતી હોય છે. ત્યારબાદની જો જીવાતની વાત કરવામાં આવે તો ચૂસિયા પ્રકારની જીવાતમાં તડતડિયા કે જે આપણે લીલી પોપટી તરીકે ઓળખીએ છીએ, આ જીવાત પણ મગફળીના પાનમાં નીચેની સપાટીએ રહે અને પાનમાંથી રસ ચૂસી અને નુકસાન કરતી હોય છે. અને ખાસ ચોમાસું મગફળીની વાત કરવામાં આવે તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આ જીવાતનું પ્રમાણ સવિશેષ આપણને જોવા મળતું હોય છે. અને ત્યારબાદની અગત્યની જીવાતની વાત કરવામાં આવે તો થ્રિપ્સનો ઉપદ્રવ, ખેડૂત ભાઈઓ તમને ખબર હશે કે અત્યારનો સમય એટલે કે આ ભાદરવાનો તડકો જેમ તાપમાન વધે તો આપણને ખેતરમાં થ્રિપ્સ નામની જીવાતનું નુકસાન જોવા મળતું હોય છે. અને આપણે ખેતરમાં આટો માર્યો હોય અને સફેદ કાગળ લઈને એની ઉપર જો ખંખેરવામાં આવે તો ઈતળી જેવી જીવાત આપણને ઘણી વખત જોવા મળતી હોય જે થ્રિપ્સ છે. અને જે વાતાવરણમાં જ્યારે તાપમાનનો વધારો થાય ત્યારે આ પ્રકારની જીવાતનો આપણા પાકમાં નુકસાન જોવા મળે છે. અને વધુ નુકસાન હોય તો પાન જે છે મગફળીનું આપણને કોકડાઈ ગયેલું જોવા મળતું હોય છે. તો ખેડૂત ભાઈ આ બધી જે જીવાતો છે એમાં ચૂસિયા પ્રકારની જીવાતો છે એનું સંકલિત નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ કે જેમ આગળ ઉપર વ્યાસ સાહેબે કીધું એમ કે ભાઈ સંકલિત નિયંત્રણ જે છે એમાં સીધે સીધું આપણે રાસાયણિક દવા ઉપર ન જતા અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગ કરી અને પછી જો જીવાતનું પ્રમાણ વધારે હોય તો આપણે યોગ્ય માપસરની દવા અમુક માત્રામાં આપણે એનો વ્યવસ્થિત છંટકાવ કરવો જોઈએ. આમાં ખાસ જ્યારે મોલોમસીની વાત આવે તો આપ સૌ જાણો છો એ પ્રમાણે કે ખેતરમાં જ્યારે મોલોમસીનો ઉપદ્રવ હોય ત્યારે ડાળિયાનો પણ આપણને ઉપદ્રવ અથવા ડાળિયાની વસ્તી પણ વધતી જોવા મળતી હોય કે જે ખેડૂતનું મિત્ર કીટક છે.
એટલે જો ડાળિયાની વસ્તી વધારે હોય તો આપોઆપ બોલોનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. એક સંશોધન મુજબ આ ડાળિયા જે છે એ પોતાના જીવનચક્ર દરમિયાન 500-600 જેવી મોલો મસી ખાય અને એનું નિયંત્રણ કરતા હોય છે. ત્યારબાદ ખાસ નુકસાન કરતી જે ચૂસ્યા પ્રકારની જીવતો છે એના નિયંત્રણ માટે શરૂઆતમાં જો ઓછો ઉપદ્રવ હોય તો આપણે જૈવિક દવાઓ અથવા લીમડા આધારિત દવાનો ઉપયોગ કરી શકીએ. એમાં લીમડા આધારિત દવાઓ જે આપણે લીમડાને જે લીંબોળીનો મીંજનો અર્ક બનાવીને એનો પણ છંટકાવ કરી શકીએ. અને જૈવિક દવાની વાત કરવામાં આવે તો બિવેરિયા બેઝિયાના કે જે એક પ્રકારની જૈવિક ફૂગ છે એનો આપણે પંપે 50-60 ગ્રામ મિશ્ર કરી અને છંટકાવ કરવામાં આવે તો મોલોમસી છે, તડતડિયા છે, થીફ્ટનું આપણે નિયંત્રણ કરી શકીએ. આ વાત થઈ કે જ્યારે જીવાતનું પ્રમાણ ઓછું હોય. હવે ઘણી વખત જીવાતનું પ્રમાણ વધારે હોય તો આપણે ક્યાં નિયંત્રણના પગલાં ભરી શકીએ? તો મોટાભાગે ચૂસ્યા પ્રકારની જીવાતો છે જ્યારે એનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરી શકીએ. એમાં ખાસ કરીને શોષક પ્રકારની દવાઓ કે જે બજારમાં ડાય મિથિયોન જે છે 10 ml 10 લિટર પાણીમાં મિક્સ કરી અને એનો છંટકાવ કરવો જોઈએ. જ્યારે થીફ્ટનો ઉપદ્રવ વધારે હોય અને થોડી ભારેમાંથી દવા છાંટવી હોય તો ખાસ બજારમાં જે સ્પિનોસાઇડ નામની દવા મળે એ પંપે 5 ml જેવું મિક્સર કરી અને એનો છંટકાવ કરવો જોઈએ. તો આ વાતથી ચૂસ્યા પ્રકારની જીવાતોની. હવે અન્ય જીવાતોની વાત કરીએ. જેમ આગળ ઉપર જેમ ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતો કે ભાઈ મગફળીમાં મૂંડાનું શું કરવું, તો મૂંડા અને કપાસમાં ગુલાબી ઈયર આ બંને એવી જીવાત છે કે એમાં સામૂહિક પ્રયત્ન કરવામાં આવે તો આપણને સારામાં સારું નિયંત્રણ મળી શકે. કારણ કે જ્યાં સુધી એની કોઈ બીજી ટેકનોલોજી ના આવે ત્યાં સુધી આપણે સંકલિત અભિગમ અપનાવવો પડે. અને ખાસ આ જીવાત એવી છે કે એમાં કોઈ એક પદ્ધતિ આપણે ઉપયોગ કરશું તો એનું સંપૂર્ણ નિયંત્રણ મળશે નહીં. ખેડૂત ભાઈઓને ખબર છે કે લીલી લશ્કરી ઈયર હોય તો તમે કોઈ સારી એવી જંતુનાશકનો ઉપયોગ કરો તો તમને એનું સારું પરિણામ મળે છે, પણ મૂંડામાં એવું થતું નથી. એટલે ખાસ એમાં જોવા જઈએ તો એમાં આપણે સંકલિત અભિગમ અપનાવવો પડે. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ, જ્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ચોમાસાની વાવણીની શરૂઆત થાય, પહેલો વરસાદ થાય ત્યારે આપણે ખેડૂત ભાઈઓ ઓલા ઢાલિયા જે કાળા કલરના કથાઈ કલરના એ આપણને ઉડતા જોવા મળે અને ખાસ પ્રકાશ જ્યાં લાઇટ હોય ને ત્યાં આ ભેગા થતા હોય. એટલે પહેલા વરસાદમાં શું થાય કે એક બાજુ સારો એવો વરસાદ થયો જ્યારે આ જીવાત જમીનની બહાર આવે. હવે આ દરમિયાન આપણે ખેડૂત ભાઈઓ મે જૂન મહિનામાં વાવેતરની સારો એવો વરસાદ થયો હોય એટલે આપણે વાવેતરની શરૂઆત કરતા હોઈએ છીએ. એટલે આ જીવત છે પેલા વરસાદમાં બહાર નીકળીને ખેતરના સેડા પાડા લીમડો હોય, બાવળ હોય, બોરડી હોય એના ઉપર એ રોકાતા હોય અને ખાસ ત્યાં પ્રજનન એનું થતું હોય. એમાંથી ઘણા ખેડૂત ભાઈઓ જાણે છે કે ચોમાસામાં રાત્રિના સમય દરમિયાન જયારે લીમડા બાવળ બોરડી ઉપર આપણે લાઇટ કરવામાં આવે તો આવા મૂંડા આપણને જોવા મળતા હોય છે. તો આ જીવાત ત્યાં પ્રજનન કરીને જેવું આપણું ચોમાસાનું વાવેતર ચાલુ થાય એટલે મગફળી એમાં આપણે દાણાનું વાવેતર થયું હોય ત્યારે ચાસમાં આ જીવાત જે છે એ પોતાનું ઈંડું મૂકી જાય. પછી શું થાય કે જેમ જેમ સમય જાય એમ મગફળીની જેમ અવસ્થા વધતી જાય એમ આ જીવાત પણ ઈંડામાંથી ઈયર બને, ઈયરમાંથી પણ પોષેલો એટલે ખાસ ઈંડામાંથી ઈયર નીકળે, ઈયરની પહેલી અવસ્થા, બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા એમ 3 અવસ્થા હોય. એટલે જ્યારે મગફળીમાં જયારે ઉયા અને ડોડવા બેહવાની અવસ્થા આવે એટલે કે અત્યારનો સમય અને આની પહેલાનો જે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો એ દરમિયાન આ જીવાતની ઈયળ એ ત્રીજા સ્ટેજમાં આવી ગયું એટલે કે ખૂબ મોટી થઈ ગઈ હોય અને આ જે છે એ આપણા મગફળીના પાકને દોડવા અને ખાસ મૂળ થાય એને નુકસાન કરતી હોય છે. એટલે ઘણી વખત આપણે ખેતરમાં જોઈએ તો મગફળીનો છોડ આપણને સુકાતો જોવા મળે. હવે ખેતરમાં આટો માર્યો હોય અને સુકાતો જોવા મળે એનો મતલબ એવો નથી કે આપણે ઘણી વખત શું થાય કે ભાઈ આમાં કોઈ તત્વની ખામી છે એમ કરીને આપણે ઉપરથી અલગ અલગ ખાતરનો છંટકાવ કરતા હોય, પરંતુ આવો છોડ ઉપાડવામાં આવે અને મૂળ આપણને ખવાઈ ગયેલું જોવા મળે અને ખાસ આપણે જે જમીનમાંથી સફેદ કલરની ઈયર જોવા મળે તો એ મૂંડાનું નુકસાન હોય છે. તો આ જીવાતનું હવે તમે કીધું કે આનું નુકસાન આવવું હોય એની ઓળખ આપણે આ રીતે કરી શકીએ. તો આનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ કે સૌ પ્રથમ આપણે ચોમાસામાં જ્યારે આ સારો વરસાદ થાય ત્યારે આપણે પ્રકાશ કિંજલનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આમાં સંકલિત નિયંત્રણ પદ્ધતિ અપનાવવી પડે. પ્રકાશ કિંજલ એટલે શું કે પીળા કલરનો લેમ્પ હોય નીચે આપણે તગારામાં ડીડી આપણે
આપણે પાણી અને ક્લોરપાઇન પોસ અથવા અન્ય દવાઓ અથવા વીજનો ઉપયોગ કરીને એમાં રાખવામાં આવે અને આ લાઇટને જે છે એ રાત્રિમાં 8-10 અને સવારે શક્ય હોય તો 5-6 દરમિયાન એને ઓપરેટ કરવાની છે, જેથી કરીને મોટાભાગના કીટકો જે પ્રકાશ તરફ આકર્ષાય છે એમાં આવે તો ઓટોમેટિકલી એની વસ્તી ઓછી થતી જોવા મળે. બીજી વસ્તુ છે કે આપણે દરેક વખતે ખેડૂત શિબિરમાં કહેતા હોય કે બિયારણને પોટ આપીને વાવેતર કરવું જોઈએ. બિયારણને પોટ એટલા માટે કે ભાઈ જો શરૂઆતમાં દવાનો પોટ આપેલો હોય તો શરૂઆતમાં મહિનો દિવસ સુધી આવા રોગ જીવાત સામે આપણે આપણા પાકને બચાવી શકીએ. અને ત્યારબાદ ઊંડા જે છે આપણને છેલ્લા 2 વર્ષથી આપણે બધા જોઈએ છીએ, આ વર્ષે ઊંડાનું પ્રમાણ વધારે જોવા મળ્યું. મેઇન આ જીવાતને વરસાદની પેટર્ન એટલે કે વરસાદ જે આવવાની ખાસ આપણે જોઈએ તો જેમ આપણા કુલપતિ સાહેબે કીધું હતું એ પ્રમાણે કે આ ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ખૂબ વરસાદ હતો અને અત્યારના સ્ટેજ એટલે કે 2 મહિના પહેલા અત્યારે વરસાદ ખેંચાઈ ગયો હતો તો આ જીવાતને વરસાદની પેટર્ન પણ ખૂબ અસર કરતી આપણને જોવા મળે છે. એનું કારણ છે કે આ વર્ષે તમે બધા ખેડૂત ભાઈઓ જાણો છો કે આ સમયમાં સારો એવો વરસાદ હતો એટલે આપોઆપ એનું જે વસ્તી છે એનું પ્રમાણ છે આપણને ઘટતું જોવા મળેલું. પણ આ વર્ષે શું થયું, એક બાજુ મગફળીમાં સૂયાને દોડવા આવ્યા ને એ દરમિયાન 1 મહિનાનો જે આ ડ્રાય સ્પેલ કહેવાય કે ખાસ કરી વરસાદ ખેંચાણો એને લીધે આપણને આ જીવાતનો આ વર્ષે સવિશેષ નુકસાન જોવા મળેલ છે. હવે જે લોકોને ખબર છે કે ભાઈ આપણે દર વર્ષે આ પ્રશ્ન છે તો શક્ય હોય તો જ્યારે આપણે મગફળીને વાવેતર માટે ખાતર વાવીએ છીએ એમાં આપણે જે લોકો જૈવિક ખેતી કરે છે એ લોકોએ મગફળીમાં મેટારિઝિયમ નામની જૈવિક દવાનો ઉપયોગ, મગફળીમાં જ્યારે ખાતર વાવો ત્યારે ચાસમાં મેટારિઝિયમ જે છે એ વીઘે 1 કિલો પ્રમાણે આપણે આપવી જોઈએ. અને જે લોકો રાસાયણિક ખેતી કરે છે એ લોકોએ ખાસ વાવેતર વખતે મગફળીના ચાસમાં ક્લોરપાયરીફોસ 10% ગ્રેન્યુલ આવે એ વીઘે 1-1.5 કિલો આપણે ચાસમાં વાવેતર સમયે આપવી જોઈએ. હવે આ વર્ષની શરૂઆતની પછી 30-35 દિવસ એટલે કે આપણને ખબર છે કે ભાઈ આ વર્ષે વાતાવરણ આવું છે એટલે મૂંડા આવશે તો આ સમય દરમિયાન એટલે કે મહિના દિવસ ને 1.5 મહિનાનો સમય જે છે એ દરમિયાન આપણે ક્યાં પગલાં ભરી શકીએ તો એ દરમિયાન જે લોકો જૈવિક ખેતી કરે છે એ લોકોએ મેટાલિઝિયમ જે એક પ્રકારનો જે જૈવિક ફૂગ આધારિત પાવડર છે એ આપણે ચાસમાં ફૂંકવાનો હોય છે. જેમ ખેડૂત ભાઈઓ આપણે ડ્રાયકોડરમાં વાપરીએ છીએ કે 30 દિવસે ડ્રાયકોડરમાં આપતા હોઈએ તો સાથે આપણે મેટાલિઝિયમ નામનો જૈવિક દવા પણ ઉપયોગ કરી શકે. અને જે લોકો રાસાયણિક ખેતી કરે છે એ ખાસ કરીને બજારમાં મળતી અલગ અલગ રાસાયણિક દવાઓ જેમાંની ક્લોરપાયરીફોસ નામની દવા છે એ 30-35 દિવસે પણ ચાંસમાં આપવી જોઈએ. અને ખાસ એ આપ્યા પછી જો સારો એવો વરસાદ થાય અને જમીનમાં દવા જાય તો આપણને એનું સચોટ પરિણામ મળે. ઘણી વખત મૂંડા માટે તમને ખેડૂતના પ્રશ્ન આવતા હોય કે સાહેબ બધું કરી જોયું પણ આમાં રિઝલ્ટ મળતું નથી, એનું કારણ શું છે કે આ જીવાત જે છે ઘણી વખત વરસાદ ખેંચાઈ ગયો હોય તો ભેજની શોધમાં જમીનમાં 1/2 ફૂટ સુધી પણ આ જીવાત જોવા મળે અને જ્યાં સુધી દવા એને અડે નહીં ત્યાં સુધી આપણે અસરકારક પરિણામો મેળવી શકતા નથી. એટલે આ વર્ષે ખેડૂત ભાઈઓએ ખાસ પિયત આપવાનું હતું એટલે રેડ પિયતમાં પણ આપણે દવાઓ આપી છે તો અમુક વધારેમાં વધારે રિઝલ્ટ રેડ પિયતમાં દવાઓ આપવામાં આવે તો થોડું ઘણું આપણને સારું એવું પરિણામ મળી શકે. હવે આ જીવાતનો ઓછો ઉપદ્રવ હોય તો તમે બધા જાણો છો કે ભાઈ આપણે ડેન્ચિંગ કરી શકાય તો એ ઓછો હોય ત્યાં સુધી બરોબર છે. પણ આખા ખેતરમાં તો આખા ખેતરમાં જ્યારે ટ્રીટમેન્ટ કરવાની હોય તો આપણે પહેલાં આવી દવા અને પછી ઉપર ફુવાર રાખી નાખીએ અથવા રેડ પિયત આપીએ તો આપણને થોડું ઘણું સારું એનું પરિણામ મળી શકે. બીજી મારે વાત કરવી છે ખાસ આપણે મગફળીના મૂંડાની તો વાત કરી જ પણ હવે ધીમે ધીમે આપણને ખબર છે કે જ્યારે મગફળી આપણે કાપશું ત્યારે દોડવામાં નાના નાના કાના પડતા પણ હવે જોવા મળે એટલે કે વાયરવો કે જે પીછોડ્યું એ પણ જીવાત હવે દિવસે દિવસે એનો પણ ઉપદ્રવ આપણને વધતો જોવા મળે. તો મૂંડામાં જેમ આપણે અલગ અલગ નિયંત્રણની પદ્ધતિ અપનાવી એ રીતે જો વ્યવસ્થિત અપનાવવામાં આવે તો આ જીવાતનું નુકસાન પણ આપણે ઘટાડી શકીએ. તો આ વાત જે છે મગફળીમાં મૂંડા, ત્યારબાદ મગફળીની અલગ જીવાતની વાત કરીએ તો ખાસ આ સિઝન દરમિયાન કે મગફળીમાં આપણને તાપમાન વધવાને લીધે ઘણી જગ્યાએ આપણને કથીરીના પણ પ્રશ્ન જોવા મળે છે. તો કથીરી જે છે એ ખાસ જોવા જઈએ તો પાનમાંથી રસ ચૂસી અને નુકસાન કરે છે. અને ખાસ મગફળીના પાકની જ્યારે વાત કરવામાં આવે તો ઘણી વખત વધુ ઉપદ્રવ હોય તો મગફળીના પાન નીચે આપણને ઝાડા બાજી ગયેલા જોવા મળે અને ફોડ જે છે આખો આપણને લાલ થઈ ગયેલો જોવા મળે. તો કથીરીનો ઉપદ્રવ હોય ત્યારે
ખેડૂત ભાઈએ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કથિર એક અલગ પ્રકારની જીવાત છે, એમાં કૃષિયાની જીવાતોની જે દવાઓ છે એટલી બધી કામ કરશે નહીં. એટલે પાછોતરી મગફળીમાં જયારે આ પ્રકારનો કથિરીનો ઉપદ્રવ જોવા મળે, એમાં ખાસ આ વર્ષે જોવા જઈએ તો અમુક વિસ્તારમાંથી આપણને કથિરીનો પણ ઉપદ્રવ જોવા મળે છે, તો એની માટે કથિરી નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. કથિરી નાશક દવાની જો વાત કરવામાં આવે તો બજારમાં જે પ્રોપર ગાઈડ નામની દવા મળે એ 10 ml 10 લિટર પાણીમાં અથવા ફેનાઝાક્વિન કે જે દવા 10 મિલી 10 લિટર પાણીમાં મિશ્ર કરી અને એનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ વાત કરવામાં આવે તો લીલી લશ્કરી ઈયળ. આમ તો લીલી લશ્કરી ઈયળ જે છે એ પાનને ખાય છે, એટલે આપણે કોઈ સારી એવી દવા મારીએ તો રિઝલ્ટ મળી જાય છે. પણ ઘણી વખત ખેડૂતોના ફોન આવતા હોય ને કહેતા હોય કે સાહેબ આની આટલી બધી દવા છાંટી તો આમાં રિઝલ્ટ નથી મળતું. તો વાતાવરણમાં તમને ખબર હોય કે હાલના સમયે તાપમાન વધે તો ઘણી જગ્યાએ આપણને અત્યારે લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો લીલી લશ્કરી ઈયળની નિયંત્રણની જો વાત કરવામાં આવે તો સંકલિત નિયંત્રણમાં આપણે શરૂઆતમાં ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરી શકીએ, જેથી કરીને ખેતરમાં જીવાતની હાજરી છે કે નહીં. જ્યારે આપણે કોઈ પણ જીવાતના નિયંત્રણની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જાણવું પડે કે ભાઈ આપણા ખેતરમાં એની હાજરી છે કે નહીં, કેટલું છે એનું પ્રમાણ, એના આધારે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. એટલે વિજય એક પ્રમાણે ફેરોમોન ટ્રેપ વાપરવામાં આવે તો શરૂઆતમાં જીવાત છે કે નહીં એની આપણને ખબર પડી જાય. ત્યારબાદ પ્રકાશ વિંજર વાપરવામાં આવે તો પણ એનું સારું એવું આપણને કે મોટાભાગની ખેતી પાકોમાં જે નુકસાન કરતી જીવાતો છે એ રાત્રે પ્રકાશ તરફ આકર્ષાતી હોય, એટલે મૂંડા તો છે પણ આરે આરે લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, એના પુદાઓ પણ પ્રકાશ તરફ આકર્ષાતા હોય, એટલે એ બધા પુદાઓ આમાં આવે અને કુદરતી રીતે આપણે એનું નિયંત્રણ કરી શકીએ. ત્યારબાદ આ દવાની જો વાત કરવામાં આવે તો મોટાભાગે ખેડૂતોના જે મૂંઝવતા પ્રશ્ન કહેવાય એમાં એ પ્રશ્ન આપણને હોય કે ભાઈ આ દવા જે છે આમાં મિશ્રણ થાય કે નહીં, અથવા આપણે કહીએ કે ભાઈ અમે એમ કહીએ કે ભાઈ ચૂસિયા પ્રકારની જીવાત છે ઇમિડાક્લોપ્રિડ 5 ml 10 લિટર પાણીમાં છાંટવાની, તો આપણે બધા 15 ml 20 ml છાંટતા હોઈએ છીએ, તો વધારે ઉપયોગ કરવામાં આવે તો લાંબા ગાળે જે જીવાતને પણ આ દવા પચાવી જતી જોવા મળે છે. ઘણી વખત આપણે એવું અનુભવ્યું છે કે આપણે કોઈ પણ દવા છાંટીએ તો જીવાતનું નિયંત્રણ સારી રીતે થતું નથી, અમુકનું એનું પ્રમાણ વધતું જાય, ઘટવાનું પણ વધતું જાય, એટલે કે જીવાત પણ ધીમે ધીમે ઝેર પચાવી રહી છે. એટલે યોગ્ય માત્રામાં જે છે એ દવાનો જે ડોઝ છે પ્રમાણ છે એ જાળવી અને એનો છંટકાવ કરવો જોઈએ. બીજું કે દવા છાંટતી વખતે ખાસ એનું જે પ્રમાણ આપણે વિગે 3 પંપ કરવી તો 3 થી 4 થી 5 જેમ પાણી વધારે જશે એમ આપણને સચોટ એનું પરિણામ મળશે. ત્યારબાદનો જે અગત્યનો પ્રશ્ન હોય તો દવાનું મિશ્રણ. આપણે બધા જાણીએ છીએ કે રોગ જીવાત આવે એટલે આપણે શું કરીએ કે એક બે દવા ને એક થોડીક ગ્રોથની દવા એવી 3-4 દવા આપણે મિશ્ર કરીએ અને એનો છંટકાવ કરતા હોઈએ. તો સૌ પ્રથમ એમ થાય કે ભાઈ આ દવામાં મિશ્ર થાય કે નહીં, તો એવું આપણે ખેડૂત લેવલે આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણે બધા જાણીએ છીએ કે એક દવા જયારે બીજી દવા મિશ્ર કરવામાં આવે અને આ અલગ સ્વરૂપ ખોદા ખોદા થઈ જતી હોય સફેદ થઈ જાય તો આપણે પ્રાથમિક અંદાજ એવું બાંધી શકાય કે આની સાથે મિશ્રણ થશે નહીં. પણ દવા જો સુસંગત હોય એટલે કે એકબીજા સાથે મિશ્ર થતી હોય તો દ્રાવણનો અલગ કલર બનતો નથી. એટલે ખાસ આપણે ખેતરમાં પણ આવી અલગ અલગ પ્રાથમિક કસોટી કરી અને પછી જ આપણે વધારે પ્રમાણમાં જે દવા મિશ્રણ આમ તો કરવાની હોય જ નહીં, પણ આ તો કરવી હોય તો આવી પ્રાથમિક કસોટી આપણે કરવી જોઈએ. ત્યારબાદની વસ્તુ છે કે પાકની અવસ્થા. પાકની અવસ્થા એટલા માટે અગત્યની છે કે શરૂઆતમાં મગફળીનો પાક હોય એટલે કે બે પાંદડે કોઈ પણ પાક હોય, મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય કોઈ પાક હોય, તો આપણે શું કરીએ કે શરૂઆતની બે પાંદડે જયારે પાક હોય ત્યારે આપણે 3 થી 4 દવા મિશ્ર કરીને છાંટતા હોય તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે બધી દવાઓ જે છોડ લઈ શકે નહીં, મોટાભાગની દવાનું જે છે એ વેસ્ટ થતી હોય છે. એનું સામાન્ય ઉદાહરણ લઈએ તો કોઈ પણ ડીશ ભરીને આપણે નાના છોકરાને આપી દઈએ કે ભાઈ આ બધું ખાઈ જવાનું છે તો એ બધું ખાઈ શકે નહીં, પણ હવે એ ડીશ આપણને આપવામાં આવે તો આપણે આરામથી આપણે આખી ડીશ ખાઈ જઈએ. એ જ રીતે પાકમાં પણ ખાસ શરૂઆતની અવસ્થામાં શક્ય હોય તો વધારે પડતી દવાનો મિશ્રણનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પણ હવે એ જ પાક જયારે 3 મહિના 4 મહિનાનો થાય તો પ્રેક્ટિકલી આપણે 1-2 દવાનું મિશ્રણ કદાચ કર્યું હોય તો એનું આપણને થોડું ઘણું સારું પરિણામ મળી શકે. તો આવી અલગ અલગ દવાઓ અને ખાસ ખેતરમાં જે આપણે નુકસાનકારક જીવાતો છે, અત્યારે તમે બધા જાણો છો એ પ્રમાણે કે ભાઈ રાસાયણિક દવાનો આપણે આડઅસરની વાત કરીએ છીએ તો સામે સજીવ ખેતી છે કે પ્રાકૃતિક ખેતી છે કે જે ઉપયોગી કીટકોને કઈ રીતે વસ્તી જાળવી શકાય
તો જેમ નુકસાનકર્તા કીટકોને આપણે બધા જાણીએ છીએ એ જ રીતે ફાયદાકારક કીટકો ક્યાં છે એની પણ આપણને જાણ હોવી જોઈએ અને ખાસ એ ખેતરમાં એનું પ્રમાણ કઈ રીતે વધે એવો આપણે પ્રયત્ન કરવા જોઈએ। ખાસ આજના લેક્ચરમાં બીજી વધારે વાત ન કરતા આજ મારું વક્તવ્ય પૂરું કરું છું। આ ઉપરાંત આપણે કોઈ જીવાતના પ્રશ્ન હોય તો એને આપણે પ્રશ્નોતરીમાં વિશેષ ચર્ચા કરીશું। આભાર। મગફળીની જીવાત અને નિયંત્રણની આપણે વાત કરી એટલે સાહેબને એટલું મારે કહેવાનું કે તમે બિયારણ સારું આપો છો, માર્ગદર્શન સારું આપો છો। પહેલી તો એ વાત છે કે તમે બિયારણ આપી શકતા હો તો જંતુનાશક દવા તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ નથી આપી શકતા? અમને મોટે વધારે માં વધારે ન્યા ફાળવી નાખે છે, જંતુનાશક લેવા જાય એટલે 2-3 હજાર રૂપિયા સિવાય અમે પાછા આવતા નથી। 10 વીઘા જમીન હોય તો 1 ડોઝ અમને 3-4 હજાર રૂપિયાનો પડે છે, એમાં જો તમે મદદ કરી દો કે અમે યુનિવર્સિટી દ્વારા કે આના દ્વારા મગફળી સંશોધન દ્વારા સારી દવાઓ ઉપલબ્ધ કરાવે તો અમે થોડાક એમાં પણ પોઝિટિવ થઈ। પ્રશ્ન તો જે છે એમાં ખાસ હું વધારે કહી નહીં શકું, પણ આજે અમારા જે સાહેબ ખાસ કોઈ રાસાયણિક દવાનું હું માનું છું ત્યાં સુધી રાસાયણિક દવા તો મેન્યુફેક્ચરિંગ કરવું એ શક્ય નથી હોતું, પણ બીજા પ્રશ્ન છે તો અમારા સાહેબ શ્રી છે એ જ વધારે તમને માર્ગદર્શન આપી શકે। આભાર। ગામનું નામ બોલ છે ડાંગર કરશનભાઈ સાધુભાઈ, ગામ કોરંઠા તાલુકો વંથલી। સાહેબે કીધું કે રાસાયણિક દવા બનાવીને આપવું શક્ય નથી, પણ બે સફેદ વસ્તુ પાવડર બનતો હતો અને એ બંધ થયું છે। વિનંતી છે કે ફરીથી એને શરૂ કરો અને જે પ્રાઇવેટ કંપનીઓમાંથી લે છે કેટલું મોંઘું પડે છે અને વિશ્વાસપાત્ર પણ નથી। યુનિવર્સિટીમાં અમે ટ્રાઇકોડરમાં અને બિવેરિયા લગભગ હવા 2 લાખ કિલો અને 2.5 લાખ કિલો ઉત્પન્ન કરતા હતા, કઈ વાંધો નથી। અમારા અહીં એક ખેડૂતોનું હિત વસેલું છે, અમારું કાર્ય નથી, અમારું કામ ફક્ત શિક્ષણ સંશોધન અને વિસ્તરણ શિક્ષણનું છે। તેમ છતાં ખેડૂતોને સારી ક્વોલિટી મળી જઈએ એટલા માટે અમે કામ કરતા હતા। હું આજની તારીખે કોર્ટમાં ધક્કા ખાઉં છું, તમારી સેવા કરવામાં હું આજની તારીખે કોર્ટમાં ધક્કા ખાઉં છું। મારા જેવા કેટલા હોય કોર્ટમાં ધક્કા ખાઈને કામય કરે એટલે આ બંધ થયું છે। ખૂબ ખૂબ આભાર, આપ આવા પ્રયત્નો કરી રહ્યા છો તો અત્યારે ખેડૂત આલમ અહીં હાજર છે, મારી વિનંતી છે કે આપણે પણ સાહેબની સાથે જોડાય। તમારે નિરાતે આરામથી માણવું અને જાણવું હોય તો ત્યાં જ મુલાકાત લેવી પડે, આપણે સૌ કાળીઓને ગુજરાતથી વધાવી અમારા સંશોધન કેન્દ્ર વતી ડોક્ટર ભૂત સાહેબને ખૂબ ખૂબ આભાર। હવે આપણે ભરેલા હતા ત્યારે બધી ખુરશીઓ ફૂલ હતી અને બેરા સાહેબને એક્સ્ટ્રા ખુરશીઓ ગોઠવવાની જરૂર પડી હતી, પણ આપ જે જગ્યાએ આવ્યા છો, આજનો આપણો આ કાર્યક્રમ છે BGR નો 45મો સ્થાપના દિવસ, કે જે આ સંસ્થાની સ્થાપના 1979માં થઈ હતી અને આજે 45 દિવસની જર્ની કરીને આ સંસ્થા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। રાજ્ય અને રાષ્ટ્રના ખેડૂતોને મગફળીના સંશોધનમાં વિસ્તરણમાં મદદરૂપ થનારી અને ખેડૂતોને નવી નવી જાતો આપનારી આ સંસ્થા છે। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને અમારા કૃષિ પરિવારના વડા અને મારા વંદનીય ગુરુજી કે જેની એક જ નેમ છે, જેમને આવીને કીધું ને હમણાં જ કે કોર્ટના ધક્કા ખાય અને કામ કરવા, જેમના હૃદયે ખેડૂતોનું હિત વિસેલું છે, એવા અમારા પરિવારના વડા અને આજના અધ્યક્ષ ડૉક્ટર ચોવટીયા સાહેબ, આ રાષ્ટ્રીય મગફળી અનુસંધાન નિદેશાલયના ડાયરેક્ટર ડોક્ટર બેરા સાહેબ, અમારી કૃષિ યુનિવર્સિટીના સંશોધનના વડા કે જેઓ અમને સતત પ્રોત્સાહન અને ખેડૂતો માટે કંઈક નવું જ કરવાનું અને ખેડૂતો ઉપયોગી કરવાનું માર્ગદર્શન આપનારા ડોક્ટર માધરિયા સાહેબ, આ સંશોધન તો અમે કરીએ પણ એને ખેડૂતો સુધી લેબ ટુ લેન્ડ સુધી પહોંચાડનારા એગ્રો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થકી અને ખેડૂતો સુધી એમની ખેતર સુધી પહોંચનારા એવા અમારા યંગ ડાયનેમિક સંશોધન વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર જાદવ સાહેબ,
તેમજ આ સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રીઓ, મારા સાથી કલીગ્સ મિત્રો, મારા સંશોધન કેન્દ્રના મારા બંને સાથી મિત્રો ડોક્ટર વ્યાસ, ડોક્ટર ભૂત તેમજ વાલા, મારા આદરણીય ખેડૂત મિત્રો, ભાઈઓ, પ્રેસ અને મીડિયાના ભાઈઓ તથા બહેનો, પ્રતિનિધિઓ, આજે હું આપને થોડી વાત કરીશ. પહેલા મારા સંશોધન કેન્દ્રની વાત કરી દઉં કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તેલીબિયા સંશોધન કેન્દ્ર કે જેની સ્થાપના 1956 થઈ હતી અને ત્યારે આ કેન્દ્રને ઓઇલસીડ સ્પેશિયાલિસ્ટની જગ્યા હતી કે જે ગુજરાતમાં તેલીબિયાના મુખ્ય પાકો કે મગફળી, એરંડા, તલ, સોયાબીન, રાયડો, સરસવ જેવા વિવિધ પાકોનું, મુખ્ય તેલીબિયા પાકોનું છે, એનું સંશોધન કરવાનો એક રાજ્ય સરકારનો એક ઉદ્દેશ હતો. અને ખાસ કરીને જે સૌરાષ્ટ્ર રિજિયનના ખેડૂતો કે જ્યાં વરસાદ છે એ અલભ્ય હતો, હે, આપણે એના ખૂબ જ ભગવાનના મહેરબાની આભાર પ્રગટ કરવો જોઈએ કે આજે સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે છે એ રાજ્યના વરસાદ સૌથી મેળવનારા જિલ્લાઓ જે નવસારી, ડાંગ, વઘઈ છે એની કમ્પેરમાં આપણા વિસાવદર તાલુકામાં પણ એટલો જ વરસાદ પડી રહ્યો છે. એટલે જ્યાં વરસાદ અલભ્ય હતો અને વરસાદ આધારિત જ ખેતી હતી એવા ખેડૂતો માટે આ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી કે એનો એ જે પાક છે કરોડરજ્જુ બનનારો, જે તેલીબિયા કુળનો રાજા કહીએ ને, જેને મગફળી એવો અનમોલ મોલ છે કે જેનો દરેક પાક ઉપયોગી છે, તમે એનો ચારા થકી પશુપાલન કરી શકો, એના જે ઇકોનોમિક યીલ્ડ છે કે જે ડોડવા અને દાણા છે એના થકી તમે એક્સપોર્ટ કરી વિદેશી હરિયામણ મેળવી શકો, રાજ્યના ખેડૂતોને, રાજ્યના માણસોને જે માનવ વસાહત છે એને સારું શુદ્ધ ગુણવત્તાવાળું ઓઇલ પ્રદાન કરી શકો, આ ઉપરાંત કન્ફેશનરી, એટલા જ માટે એ જે છે એ ગરીબોના કાજુ કહેવાનો છે, એની એટલી પ્રોપર્ટી છે. મગફળી જે પાક છે એના કાચા દાણા તમે એક મોટી ખાઈ લો તો તમારા ડેઇલી જરૂરિયાત જે છે, ડેઇલી નીડ છે ન્યુટ્રિયન્ટની, એ બધી જ પ્રોવાઈડ કરે એવો અનમોલ મોલ છે કે જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન, મિનરલ અને ફેટ જે મેઇન એનર્જીનો સોર્સ છે એ બધા જ પોષક તત્વોથી ભરપૂર એવો આ મારો મગફળી પાક છે. બરાબર ખેડૂત મિત્રો, આ સંશોધન કેન્દ્ર જે અમારું છે એ બેરા સાહેબના સંશોધન કેન્દ્ર કરતા 23 વર્ષ પહેલા અમે એની સ્થાપના કરી દીધી હતી અને રાજ્યના ખેડૂતોને હંમેશા ચિંતિત એ કૃષિ યુનિવર્સિટીએ 1964માં પહેલી વેરાયટી APSB 11 જે 11 કરીને ત્યારથી અત્યાર સુધીની અમારી જર્ની જે છે એમાં અમે મગફળીની ભારત દેશ માટે અલગ અલગ રાજ્યો માટે, અલગ અલગ એગ્રો ક્લાઇમેટિક ઝોન માટે, અલગ અલગ વાતાવરણીય આબોહવા માટે 38 જાતો અમે આપી શક્યા છીએ. અને આપણે વાત કરશું ડૉક્ટર બેરા સાહેબની ગીરના 4 અને 5 વિશે પણ એના પહેલાં એની કમ્પેરમાં પણ અમે એની સાથે તાલ મિલાવીને અમે પણ 245 જાતો આપી છે, GG 39 અને GG 40, જેમાં ઓલિક એસિડ જે વિકસિત દેશો પોતાના ફૂડ માટે, ખાદ્ય માટે ઉપયોગ કરે છે એના કરતાં પણ ચડિયાતું, જેમાં 75% જ ઓલિક તત્વો હોય છે, જ્યારે અમારી બંને જાતો છે એ ગીરના 4-5 ઉપરાંત 39-40 અમારી કૃષિ યુનિવર્સિટીની છે, જેની અંદર 78.5%, એટલે મોર ધેન ઓલિક એસિડ કરતાં પણ વધુ ઓઇલ જે છે એ આપી અને રાજ્યના ખેડૂતોને સારી ગુણવત્તાવાળું ન્યુટ્રિશનલી ફોર્ટિફાઈડ તેલ મળે એવા સહિત્યા અમે બંને જાતોનું મલ્ટીપ્લાય આ વખતે ચાલુ કરી દીધું છે અને આવનારા વર્ષોમાં ખેડૂતોને અમે એનું બી પ્રદાન કરી શકશું એવી અમારા કુલપતિશ્રીની નેમ છે અને એને હાંસલ કરવા માટે સતત અમને ગાઈડન્સ આપતા અમારા સંશોધન નિયામકશ્રી જે છે એના માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ, મગફળીના ઇતિહાસ વિશે તમને વાત કરું તો મગફળીનું આપણે નામ તો ખૂબ જ સાંભળ્યું, અમારા કુલપતિએ સવારમાં જે કીધું બરાબર છે કે ભારત દેશમાં મગફળી જે છે એ સ્પેનિશ અને પોર્ટુગીઝ લોકો જે 17મી સદીની શરૂઆત હતી 1610માં જે ભારત તરફ આવ્યા, સાઉથ એશિયા થકી સાઉથ ભારતમાં, દક્ષિણ ભારતમાં આવ્યા અને તમિલનાડુના મૈસૂર ખાતે પ્રથમ વખત મગફળીનું એ લોકોએ અવતરણ કર્યું. ત્યારબાદ મારા કુલપતિએ સવારમાં કીધું એવી રીતે સૌરાષ્ટ્રમાં મગફળી લાવનાર ધોરાજી તાલુકાના પીપળિયા ગામના પદ્માભાઈ પટેલ કરીને 1910માં તમિલનાડુમાંથી ભારત ગુજરાતમાં મગફળી લાવ્યા અને પોતાના ગામમાં એને મગફળીનું કલ્ટિવેશન ચાલુ કર્યું. મગફળી ઉગાડતા જે વિશ્વના જે દેશો છે અમેરિકા, ચાઇના અને ભારત,
એમાં સૌથી વધુ ઉત્પાદકતા છે એ અમેરિકાની છે, પણ ત્યાં જે છે એની આબોહવાકીય પરિસ્થિતિ, મેચ્યુરિટી દિવસો કે મગફળી ઊભો રહેવાનો પાકવાના દિવસો એ જે છે આપણી મગફળી કરતાં ખૂબ જ વધારે છે, અને એ મોર દેન 180 દિવસ, 6 મહિના કરતાં પણ વધુ સમય જે છે. એવી જ રીતે સાહેબે સવારમાં વાત કરી કે ચાઇના આપણો હરીફ છે, હંમેશના માટે આપણને કોમ્પિટ કરતો દેશ છે, બરાબર છે. તો એ દેશની ઉત્પાદન ક્ષમતા આપણા કરતાં દોઢી છે, કે જે 3500 થી 4000 કિલો છે, બરાબર. એ ઉત્પાદન ક્ષમતા માટે એનું મિકેનાઇઝેશન, એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, અને સાહેબે કીધું કે જે ખેડૂતોનો કંટ્રોલ, કે મારો ખેડૂત છે એ ભારત દેશમાં 500 કિલો ઉત્પાદન કરતો પણ ખેડૂત મગફળી વાવી શકે, અને 2500 થી 3000 કિલો, 2.5 થી 3 ટન પેદા કરતો પણ ખેડૂત વાવી શકે, એવી આ વિવિધ આબોહવાકીય પરિસ્થિતિની અંદર આપણે પણ એનાથી કમ નથી. આપણે પણ છેલ્લા 3 વર્ષમાં મગફળીની ઉત્પાદન ક્ષમતાને 2000 કિલો પ્રતિ એવરેજ હેક્ટર, 2000 કિલો 2 ટન પ્રતિ હેક્ટર એવરેજ છે એ સતત હાંસલ કરી રહ્યા છીએ. અને આ વર્ષે પણ મગફળી જે છે ખરીફ 2023માં જે 16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એમાં પણ રાજ્ય સારી આશા સેવી રહ્યું છે, પણ એ પણ 41 થી 43 લાખ મેટ્રિક ટન થવાના અંદાજો છે. અને હાલ જે છે એ મગફળીમાં ખેડૂતોને વાવણી, સોરી, પાકણીનો સમય આવ્યો છે, અને કાપણી કરતા જે આપ ખૂબ જ હાજર રહ્યા છો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર છું. નેક્સ્ટ કરો ડોક્ટર સાહેબ, ઓર નેક્સ્ટ. આજે મેં તમને વાત કરી કે મગફળી આપણે વાવી અને આજની તબક્કે આપણે ક્યાં છીએ, સતત ને સતત આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર. નેક્સ્ટ સાહેબે વાત કરી હતી કે જે આપણા દેશમાં ભારત દેશનો વિશ્વ કક્ષાએ શું ફાળો છે, તો 39% જેટલો ફાળો છે જે કુલ ઉત્પાદનના, વિશ્વના કુલ ઉત્પાદન 300 લાખ મેટ્રિક ટન થાય છે, એમાંથી ભારત એ પ્રદાન કરતું 100 લાખ થી 110 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આપે છે. નેક્સ્ટ, એમાંના આપણા રાજ્યો છે કે જે આપણે ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતમાં, અને ગુજરાતના ખેડૂતો ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો જે મગફળી ઉગાડનારા જે રાજ્યનો કુલ વિસ્તાર છે 16 લાખ હેક્ટરમાંથી, એમાંનો 80 થી 85% વિસ્તાર, 14.5 થી 15 લાખ હેક્ટર વિસ્તાર છે એ આપણા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થાય છે. નેક્સ્ટ, આ જે છે એ મગફળી પાકની વિવિધતા છે. તમે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાય આવા દાણા જોતા હોય અને વૈજ્ઞાનિકોને ફોન કરતા હોય કે સાહેબ આ કઈ નવી મગફળી છે, તો મગફળીની અંદર આ રહેલી વિવિધતા છે, એના દાણાની વિવિધતા, એના દોડવાની વિવિધતા, એના ફૂલની વિવિધતા, બરાબર. નેક્સ્ટ, આ જે છે મગફળીનું ફૂલ છે, મગફળીનું ફૂલ એ બહુ ડેલિકેટ અને એક ખૂબ જ સારો અનમોલ પાક, કે એની અંદર ફલિનીકરણ થયા પછી જ એનું ફૂલ છે ખુલવાનું કામ કરે, જેથી કરીને આપણે સારામાં સારો ફાયદો એ છે કે મગફળીની એકલન અંતર જે બીજ ઉત્પાદકો છે એમને ખ્યાલ હશે કે એકલન અંતર જેને આપણે આઇસોલેશન ડિસ્ટન્સ કહીએ એ 3 મીટર જ છે, ખૂબ જ ન્યૂનતમ આઇસોલેશન ડિસ્ટન્સમાં આપણે સારી ગુણવત્તાવાળું અને શુદ્ધ પ્યોરિટી વાળું બિયારણ છે એ રાજ્યના ખેડૂતો અને રાષ્ટ્રના હિત માટે આપી શકીએ, એટલે ઉત્પાદકો માટે આ પાક છે એ ખૂબ જ સગવડતા ભર્યો છે. નેક્સ્ટ, આ જે છે એમાં ઇમેસ્ક્યુલેશન અને પોલિનેશન જે નર વિહોણા કરવાની પ્રક્રિયા અમે કહીએ, તો મગફળીની અંદર ક્લેસ્ટોગેમસ નેચર કે જેનું ફૂલ ખીલતું નથી, ફલિનીકરણ થયા પછી પણ આ પાકમાં વિવિધતા કેવી રીતે લાવી, હાલની જે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો આપણે સામનો કરી રહ્યા છીએ, બરાબર, વિકટ પરિસ્થિતિની સામે પણ સર્વાઈવ થઈ શકીએ, અને રાજ્યના ખેડૂતો ઉત્પાદન ક્ષમતા છે એ પ્રતિદિન વધુ ને વધુ જાળવી રાખીએ, એ માટે અમે એની અંદર આપણા અનસર્ટેન ક્લાઇમેટને લીધે આપણે જે વિવિધતા ઉત્પન્ન કરી અને ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જને કારણે પ્રતિકૂળ હવામાનમાં પણ આપણે ટકી રહીએ એ માટે આ જે છે અમે સતત મહેનત કરતા હોઈએ છીએ. નેક્સ્ટ, આ જે છે સૌપ્રથમ મેં જ્યારે કીધું કે 1964માં અમે અમારી જર્નીની પહેલી શરૂઆત કરી, ત્યારથી અત્યાર સુધીની આ જાતો છે જે અમારી SV11 પછી GG2 ખૂબ જ સારી જાત, જે મગફળી ટાઈપની જાત મઠડી કે જે હાલના તબક્કે કચ્છ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે, જેનો દોડવો છે એકદમ નક્કર અને ભરાવદાર પાતળા છિલકાવાળી જે અમારી જાત છે, જે વરસાદ આધારિત ખેતી જે છે ટાઈમસર સોઈંગ કરતા ખેડૂતો માટે ઉભરી ટાઈપની ખૂબ જ સારી જાત છે, એ પછીની અમારી GG11 કે જે વેલડી મગફળી આજના તારીખે પણ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ગુજરાત રાજ્યના ઉના કોડીના સુત્રાપાડા થી માંગરોળથી માંડી અને
હાણવડ ભાટિયા કલ્યાણપુર ખંભાળિયા અને દ્વારકા ઓખા સુધીનો જે અમારો વિસ્તાર છે એ લોકોની ખૂબ જ પ્રચલિત જાત હતી ગુજરાત 10 અને ગુજરાત 11 એ પછી અમે વેલડી ટેકમાં ગુજરાત 12 આઈપી નેક્સ્ટ બરાબર આ સિવાય જે અમારી છે એ હાલના તબક્કે એગ્રો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એક્સપોર્ટો બધાની એક જ માંગ કે સાહેબ તમે આનો કાંઈક સબસિડ્યુટ લાવો તમે ખેડૂતોને વધુમાં વધુ નવી જાત તરીકે સબસિડી પ્રોવાઈડ કરી શકીએ ત્યારે 20 અને 22 જે અમે જાતો આપી તો 1992માં અમે બરાબર આજથી 32 વર્ષ પહેલા જાત રિલીઝ કરી જેના ખૂબ જ વધુ ને વધુ ઉપયોગ બધી જ ટાઈપની જે એગ્રો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એક્સપોર્ટોની જે ડિમાન્ડ છે બધી જ ફૂલફિલ કરતી અને હાલની તારીખે પણ ગુજરાતમાં મોર દેન 10 લાખ હેક્ટરમાં જોવાતી આ એક પ્રચલિત ખૂબ જ જાત છે જેના સબસ્ટિટ્યુટ તરીકે અમે આજની તારીખે 2021માં અમે એક નવી જાત લાવ્યા છીએ એટલે ખેડૂતોને સબસિડીના પ્રશ્નો એ પણ સોલ્વ થઈ જશે અને ખૂબ જ 20ની સિલેક્શનમાંથી બનાવેલી બરાબર અને ખૂબ જ 20 કરતાં પણ દાણાનો સારું સેલિંગ આઉટ દાણાનો ઉતારો અને ઢોડવાની સાઈઝ જે અમે આવનારા ભવિષ્યમાં GG23 કરીને લાવીએ છીએ અને ખેડૂતોને આવતા વર્ષે એગ્રો ઇન્ડસ્ટ્રીયલી જે કોઓપરેટિવ સેક્ટર છે આપણું નેશનલ સીડ કોર્પોરેશન છે ગુજરાત રાજ્ય બીજ નિગમને અમે ફીડર સીડ અમે આવતા વર્ષે પ્રોવાઈડ કરશું એટલે આવનારા 2 વર્ષોમાં ખેડૂતોને એ જાતનો સબસ્ટિટ્યુટ મળી જશે અને એની પસંદ મળી જશે તો ધ્યાન મળશે એ પછી અમે વેલડીમાં GG13 લાવ્યા આ પછી ઉભડી GG5 લાવ્યા નેક્સ્ટ આ સિવાય અમારી GG6 છે GG7 જેમ 32 નંબરની પોપ્યુલારિટી થઈ હતી એવી જ રીતે GG7 જે છે એ 2007ના દાયકામાં ખૂબ જ પ્રચલિત થઈ હતી જેમ ખૂબ જ એક્સપોર્ટ ક્વોલિટીનો ગોળ પિંક રોજ કલરનો દાણો સરસ નકોર ઢોડવા એ જે છે એ ખૂબ જ સારી એક ઉભડી જાત હતી નેક્સ્ટ આ ઉપરાંત અમે GJG HPS1 અને HPS2 સાહેબે જેમ સવારમાં વાત કરી કે એક્સપોર્ટો માટે જે 28-32 કાઉન્ટના દાણા હોય બરાબર છે તો ખૂબ જ સારો અને આપણો જે ડિમાન્ડ છે એ ફોરેન કન્ટ્રીમાં બરાબર UAE કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રીમાં જે US ડિમાન્ડને ફૂલફિલ કરવા માટેની 2 જાતો અમે બહાર પાડી HPS1 અને HPS2 અને આપને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ખેડૂતો અમારી HPS2 છે જે 28-32 કાઉન્ટના દાણાવાળી ખૂબ જ મોટા ઢોડવાવાળી લંબગોળ દાણો અને બદામ જેવો દાણો છે એ આગોતરા ઉનાળામાં વાવી અને TG39 જેમ આપે છે ઘોડા માટે એવી રીતે આ વખતે ઉનાળે અને ચોમાસાની અર્લી શરૂઆતમાં અમે GG HPS2ના પણ મેં ઓળા ખાધેલા અને માર્કેટમાં પણ એ મળે છે જે સિટીની સરાઉન્ડિંગ એરિયાના લોકો છે જેને માર્કેટ પ્રેક્ટિકલી ફિઝિબલ છે એ લોકો HPS2 પણ ઉગાડતા થયા છે આ સિવાય GG31 અને ઉનાળા માટે આવી આ સિવાય GG17 જે હાલ ખૂબ જ રાજસ્થાનમાં RG510 અને પ્રતાપ મૂંગફલી 1 જે છે એની સામે અમારી વેલડી ટાઈપની મગફળી ટક્કર આપી રહી છે નેક્સ્ટ આ સિવાય આપ જાણો છો કે 20ની સુધારેલી જાત અમે 22 સબસિડી માટે લાવ્યા પછી અમે 32 આ જે જાત છે એ ખૂબ જ પ્રચલિત થઈ 2017માં અમે રિલીઝ કરી અને 2019માં રાજ્યના બીજના ભંડારો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આંધ્ર કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યના સીડ કોર્પોરેશનને અમે 700-800 ક્વિન્ટલ સીડ 700-800 ક્વિન્ટલ સીડ પ્રોવાઈડ કરી અને આજે રાજ્યના અને રાષ્ટ્રના ખેડૂતોને એક શુદ્ધ મગફળીનો બીજ સોર્સ પ્રોવાઈડ કરવામાં સક્ષમ છીએ અને અમે તાકાત સાથે કહી શકીએ છીએ કે GG32 જે અમારી તમે તમારા આ જાણીતી છે ને BT32 એ ખૂબ જ સારી જે તેલનો ભંડાર 54% તેલ જે ધરાવતી અને વધુ પાણી અને ઓછું પાણી બંનેની સામે ટક્કર આપતી એ ખૂબ જ પ્રચલિત જાત છે મિત્રો આના વિશે તમને ખૂબ જ રૂમર અફવાઓ ફેલાવવામાં આવી છે એના પણ અમારી સાથે દસ્તાવેજી ક્લેરિફિકેશન છે અમારી પાસે એના રિપોર્ટ છે આ મગફળીની અંદર નોર્મલ ગ્રાઉન્ડનટની જે છે એમાં 0.8-1.2% ફિનોલ હોય છે એની સાપેક્ષમાં અમારી GJG32માં 1.4-1.6 જેટલું ફિનોલ છે એટલે 0.4-0.6ની માત્રામાં વધ્યું છે પણ એ જ ફાયદો જે એની રોગ પ્રતિકારક શક્તિ જે છે ગેરુ ટીકા ટપકાનો રોગ નથી આવતો અને એટલી પણ બીટર નથી તમે હાર્વેસ્ટિંગ કરી કાપણી કરી અને રોસ્ટે ખાલી તમે કાચા દાણા શરૂઆતમાં ખાવ તો તમારા મોઢામાં બીટરનેસ થોડી લાગશે પણ એ ધીમે ધીમે જેમ જેમ વર્ષો જશે અને કલ્ટિવેશનમાં આવશે એ પણ એ ઓછી થતી ગઈ છે અને એનું તેલ જે છે એ ખૂબ જ સારું નોર્મલ ગ્રાઉન્ડનટ કરતાં
આપણે એને હાઈ ઓલિક તો ના કહી શકીએ, પણ એ 65-70% જેટલું ઓલિક તત્વ એની અંદર છુપાયેલું છે. એટલે ખૂબ જ તેલ માટે અને ચારો જે તમે ખૂબ નાશક રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, એટલે ઓછા છંટકાવ કરવાના, અને ઓછા છંટકાવના કારણે જે પશુપાલન વ્યવસાય સાથે ખેડૂતો સંકળાયેલા છે એના પશુઓ જે છે એ ચારો ખાશે એકદમ લીલો ચારો બરાબર. એટલે ચારાની પણ આજે માન્યતા જે બીમાર આપવા હોય છે એનું પણ આજે અમે ક્લેરિફિકેશન આપીએ છીએ. તમે જાત અનુભવ કરજો કે જે ગુજરાત 2, ગુજરાત 20 અને ગુજરાત બીજેથી 32 અમારી જાત છે, એના ચારાની ત્રણેયની કમ્પેરમાં 32 સારો ચારો જે છે ખેડૂત મિત્રો પશુઓ ખૂબ જ સારી રીતે ખાશે. અમે પશુપાલન સાથે અમારા કેટલ બિલ્ડિંગ ફાર્મ CBF જે છે એની પાસેથી પણ અમે રિવ્યૂ લીધા છે. એટલે આ જે અફવાઓ જે છે તમારા મગજમાં જે આવેલી છે એ તદ્દન ખોટી. વેપારીઓ જે છે એ ખેડૂતોને સસ્તા ભાવે મગફળીનો જે અનમોલ મોલ છે એ ખરીદવા માટેના પ્રયત્નો કરીએ. નેક્સ્ટ, આ સિવાય અમે બીજી જે જાતો છે બરાબર છે જે વેલની ટેકની મગફળીમાં અમે લેટેસ્ટ જાત આપી છે પદ્મા કરીને, અમારી GG41 મગફળી જે છે બરાબર છે એ રાજસ્થાન અને કોસ્ટલ એરિયાના લોકોને 10 અને 11 નો સબસ્ટિટ્યુટ મળ્યો છે. નેક્સ્ટ, આ સિવાય ખેડૂત મિત્રો જે મેં વાત કરી છે 23 ની, આ સિવાય જે 35 અને 37 નંબરની મગફળી છે જે TG37 તમે જે ખૂબ જ વાવો છો અને નામ સાંભળેલું છે એના કરતાં પણ 3 દાણાનો રેશિયો જે છે એ મોર ધેન 30% 3 દોડવા જે છે TG30 ની સાપેક્ષમાં ઉત્પાદન ક્ષમતા 3200-3400 કિલો અને દાણા જે છે એના કરતાં પણ ગોલ્ડ અને જે જાવા ગોલ્ડ જાવામાં એક્સપોર્ટ થાય બરાબર છે 45 કાઉન્ટના દાણા એ દાણાનો અમે પર્યાય તરીકે લાવ્યા છીએ. આ જે બંને જાતો છે 35 અને 37 એ અમે દાવા સાથે કહી શકીએ કે જે વેલ્યુ એડિશન કરતા જે પીનટ બટર બનાવે છે બરાબર છે, આ સિવાય જે મગફળીની અલગ અલગ પ્રોડક્ટો બનાવે છે બ્લાન્ચિંગ કરે છે એના માટે જાત ખૂબ જ ઉપયોગી નીવડશે. નેક્સ્ટ, બરાબર એ જ રીતે અમે કન્ફેશનરી જે નમકીન એન્ટરપ્રેન્યોર છે કે જે ચેવડા બનાવવા માટે ખૂબ જ સારી જાત અમે GG38 લઈને આવ્યા છીએ કે જેમાં ખાસ પ્રકારની 48-49% જેટલું તેલ 3200-3400 કિલો ઉત્પાદન ક્ષમતા અને ખૂબ જ સિલિન્ડર કલરનો નાનો અને ગુલાબી દાણો જે છે એ ચેવડા નમકીન એન્ટરપ્રેન્યોર માટે પણ અમે લાવ્યા છીએ. આ સિવાય હાઈઓલિક વાળી મેં જે બંને જાતો કરી કે આપણે બેરા સાહેબની ગીરના 4 અને 5 વિશે માહિતી આપશું. પેલા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ એમની સાથે સહયોગ સાધીને GG39 અને GG40 બે આપી બરાબર. મિત્રો હવે તમને આ જે હાઈ ઓલિક શું છે એના વિશે માહિતી આપીએ બરાબર. તો જે ઓલિવ ઓઇલ છે એ માનવ વસાહત માટે કે જે આપણું હૃદય છે બરાબર, જે આપણું પંપિંગનું કામ કરે છે, જેની અંદર ધમની અને શિરાઓ છે એની અંદર બેડ કોલેસ્ટરોલ જે HDL વેલ્યુ જે થઈ આપણે LDL અને HDL બરાબર, તો આની અંદર જે છે એ મોનોસેચ્યુરેટેડ ટાઈપના ફેટી એસિડો રહેલા હોય છે જે આપણને પાચન માટે ખૂબ જ સારા છે. આપણા હૃદયને ખૂબ જ આની અંદર બેડ કોલેસ્ટરોલ જે જમા થઈ ગયું રિમૂવ કરવાનું કામ કરે છે. બીજું ઓલિકને લીધે આપણી મગફળીની જે સ્ટોરેજ ક્ષમતા છે એ નોર્મલ મગફળી કરતાં 10 ગણી વધી જાય છે. કારણ કે આપણે મગફળી જનરલી ઘરમાં રાખતા હોય, આપણા કિચનમાં રાખતા હોય દાણા ખોલીને, તો એ 6-8 મહિના પછી એનો ટેસ્ટ છે એ આપણને ફરી જતો હોય છે. પણ આ ઓલિક તત્વથી યુક્ત જે છે એ એનાથી 10 ગણી સ્ટોરેજ ક્ષમતા છે, જેથી કરીને એમાંથી જે બાઈટ પ્રોડક્ટ બનનારી છે, કુકીઝ બનનારી છે, પીનટ બટર બનવાનું છે, ઓઇલ બનવાનું છે, એવું જ એનો ટેસ્ટ અને એનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે છે. બીજું કે ઓલિક જે છે એ આપણા માનવના શરીરના ઉત્તમ બંધારણ માટે એના હાડકાના વિકાસ માટે અગત્યનું તત્વ છે. એટલે આપણે ઓલિવ ઓઇલ જે સ્પેનિશ અને ઇટલીના લોકો ખાય છે કે જે 2000-2500 રૂપિયાનો લીટર મળે છે એના સબસ્ટિટ્યુટ તરીકે એનાથી પણ ચડિયાતી જાતો ગિરનાર 4-5 અને અમારી 39 અને 40 આપવા જઈ રહ્યા છીએ. ગિરનાર 4 અને 5 ડૉક્ટર બેરા સાહેબે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તેવી જે સંશોધન કેન્દ્ર સાથે સહયોગથી એ ખૂબ જ 4 અને 5નો વિસ્તૃત પ્રોગ્રામ આ વખતે લીધેલો છે અને આવનારા ભવિષ્યમાં ખેડૂતોને એનું બીજ પણ પૂરતી માત્રામાં મળી રહેશે. અને સાહેબ બેરા સાહેબનો ટાર્ગેટ છે કે વધુ ને વધુ ખેડૂતોને આપણે એનાથી બેનિફિટ આપીએ અને આ જે સારી જાતો છે એને વેલ્યુ કરીએ બરાબર છે. મિત્રો આ જે છે એ મેં વાત કરી મગફળીની અલગ અલગ ગુજરાતમાં અને તેલીબિયા સંશોધન કેન્દ્ર દ્વારા થયેલી જાતો. આ સિવાય આ સંસ્થા જે 45 ફાઉન્ડેશન
આ વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ સંસ્થાનો મેઈન હેતુ છે અખિલ ભારતીય મગફળીના જે અખતરાઓ હોય એને અલગ અલગ રાજ્યના અને ભારત દેશના સંશોધન કેન્દ્રને નવા નવા જપલાજમો આપવાની, એને ઇકોનોમિક સહાય આપવાની, એના વૈજ્ઞાનિકોને ટેકનિકલ માર્ગદર્શન આપવાનું, એના રિપોર્ટનું કમ્પાઇલેશન કરવાનું આ કામ છે. અને આ જે સંસ્થા જે છે એ હાલ ગિરનાર 4 અને ગિરનાર 5 નવીન જાતોના વધુ ને વધુ બીજ પ્રતિક કરવા માટે વ્યસ્ત છે. તો બદલ આપણે પણ એમના સ્ટાફને અને એમના નિર્દેશક મહોદયને પણ અભિવાદન પાઠવીએ છીએ અને મારા રાજ્યના ખેડૂતોને હંમેશા એનો લાભ મળે એ માટે સતત મારા કુટુંબી વડા ડૉક્ટર ચોવટીયા સાહેબની પણ નેમ છે કે આપણે વધુ ને વધુ એને ઉપયોગી થઈએ એ માટે અમારી યુનિવર્સિટી પણ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે અને નજીકના ભવિષ્યમાં આવનારા વર્ષોમાં ફરી 2024થી અમે નવીનતમ જાતો જે છે એના વધુ ને વધુ બીડરશીપ કોર્પોરેશન નેશનલ બીજ ઉત્પાદન કેન્દ્ર અને સહકારી સંસ્થા આ ઉપરાંત જે પ્રાઇવેટ એગ્રો ઇન્ડસ્ટ્રી છે કે જેના થકી ગુજરાતના ખેડૂતોને નવી નવી જાતો મળી રહી છે એને આપવા માટે અમે સક્ષમ છીએ. બસ આ કહીને જ મારા વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. અમુક ખેડૂત મિત્રો ની ધીરજની પણ કસોટી થઈ રહી છે. તો લાસ્ટ બટ નોટ લીસ્ટ અમારા સંશોધન કેન્દ્રના 45મા જન્મદિવસ પ્રસંગે પધારેલા સૌ ખેડૂત નિદેશાલયના મહોદય હતા એ દરમિયાન મારે એક મિટિંગમાં અહીંયા આવવાનું થયું અને ખૂબ જ એમને જે અમારો એઆઈસીઆરપીનો વર્કશોપ કર્યો અને એન્યુઅલ વર્કશોપમાં અમારા કામથી પ્રભાવિત થયા, અમારા સીડ પ્રોડક્શનથી પ્રભાવિત થયા અને મિટિંગમાં આવીને કહ્યું ડાક સાહેબ આપ અમે મળીએ. હું એને મળ્યો અને એમને જે શરૂઆત કરી કે ડાક સાહેબ અમારી સાથે તમે હાથથી હાથ મિલાવો કારણ કે આપણે બંને એક જ છીએ, અમારા આપણા બંનેનો એક જ ધ્યેય છે. કૃષિ યુનિવર્સિટી અને મગફળી અનુસંધાન નિદેશાલય કે ખેડૂતો માટે બિયારણ પ્રોવાઈડ કરીએ છીએ. તો મોદી સાહેબે જ્યારે 2020માં 245 વેરાયટી ગિરનાર 4-5ને લોન્ચિંગ કરી દીધી અને ત્યારે આપણી સાથે હાથ મિલાવી અને સીડ પ્રોડક્શન પ્રોગ્રામમાં 2022માં આપણે આગળ વધ્યા અને રાજ્યના 6 ખેડૂતો થકી આજે આપણે જે છે એ બેરા સાહેબનો ટાર્ગેટ કે પોતે પછી પરમેનન્ટ ડાયરેક્ટર તરીકે આવ્યા અને આજે આપણે રાજ્યના 65 ખેડૂતોને ગિરનાર 4 અને ગિરનાર 5 જે છે એનું બિયારણ આપી શક્યા છીએ. અને સાહેબનો ટાર્ગેટ એવો છે કે આવનારા ભવિષ્યમાં આપણે એના 10 જણા ખેડૂતોને આપીએ. એટલે આ રીતે જે છે એ યુનિવર્સિટી અને નિદેશાલયના સહયોગની શરૂઆત થઈ હતી. ધન્યવાદ. ખાસ તો એટલા માટે આભાર માનીશ વાઇસ ચાન્સેલર ચોવટીયા સાહેબનો કે ઉદઘાટન સમારોહ પછીના ટ્રેનિંગ સેશનમાં પણ સતત એ હાજર રહ્યા, બધી વાતો એમને સાંભળી અને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન પણ આપ્યું. એમ કહેવાય છે ને કે ઘણી બધી મોટી પોસ્ટ ઉપર જ્યારે એક સરળ વ્યક્તિ હોય ને ત્યારે એનો લાભ હજારો લોકોને મળે છે અને આપણા સૌના સદનસીબે ચોવટીયા સાહેબ એટલી બધી સરળ વ્યક્તિ છે જેનો લાભ ઘણા બધા ખેડૂતો અને યુનિવર્સિટી તો લે છે પણ અમારા ડીજીઆરને પણ એમનો ઘણો બધો લાભ મળે છે. અને થેન્ક યુ વેરી મચ ચોવટીયા સાહેબ આપ અત્યાર સુધી હાજર રહ્યા અને આફ્ટરનૂન સેશનમાં પણ અમારો જ્યારે ઇનહાઉસ એક પ્રોગ્રામ છે અમારા જે રિટાયર્ડ વ્યક્તિઓનો ફેલિસિટેશન છે એમાં પણ આપ હાજર રહેશો તેવી આપને વિનંતી કરીએ છીએ. સાથે સાથે હું માધરિયા સાહેબ અને જાદવ સાહેબનો પણ આભાર માનીશ એવો પણ અહીંયા અંત સુધી આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ બંનેની હાજરી ખૂબ જ પ્રેરક બની રહી છે બધા માટે, અમારા વૈજ્ઞાનિકો માટે પણ અને ખેડૂતો માટે પણ. અને જ્યારે જરૂર પડે છે ત્યારે એમનું માર્ગદર્શન હંમેશા મળતું રહે છે. અને એમ કહેવાય ને કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ડીજીઆરના વૈજ્ઞાનિકો જ્યારે ખભે ખભા મિલ્યા હોય ને જ્યારે કામ કરે છે ને ત્યારે એનું રિઝલ્ટ આઉટસ્ટેન્ડિંગ આવે છે અને હવે એનું રિઝલ્ટ આપણને મળવાની શરૂઆત થશે એવું ચોક્કસ મને ખાતરી છે. આજના જે કાર્યક્રમના જે પાયાના પથ્થર કહેવાય એવા ડૉક્ટર ઉમેશ વ્યાસ પેથોલોજીસ્ટ, ડૉક્ટર જિગ્નેશ ભૂત સાહેબ એન્ટોમોલોજીસ્ટ અને ડૉક્ટર એન્ડી ઢોલરિયા સાહેબ કે જેમણે એક વિસ્તૃત માહિતી આપી, નવી નવી ઘણી બધી માહિતી, કારણ કે એમને આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ ઘણા બધા કાર્યક્રમોમાં તમે લોકોએ સાંભળ્યા હશે, પણ જ્યારે જ્યારે એમના લેક્ચર આવે છે ત્યારે કંઈ ને કંઈ એવી નવી વાત હોય છે કે જે જાણવાથી આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે.
આજે આ ત્રણેય અમારા જે એક્સપર્ટ છે એમણે ખૂબ સરસ મજાની માહિતી આપ લોકો સુધી પહોંચાડી એ બદલ હું અમારા ડીજીઆર પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર માનીશ તમામ સ્ટોલ ધારકોનો કે જેમણે અહીંયા સરસ મજાના સ્ટોલ બધા માટે જાણકારી માટે ખેડૂતોની જાણકારી માટે એ સ્ટોલનો અહીંયા આપ્યા છે અને ઘણી બધી નવી વસ્તુઓ પણ સ્ટોલમાં આપણને જોવા જાણવા મળી છે. એ સ્ટોલ ધારકોનો પણ આભાર. હું તમામ પ્રેસ રિપોર્ટરનો આભાર માનીશ કે આજે જૂનાગઢની અંદર 6-7 જગ્યાએ ખૂબ પ્રોગ્રામ છે. અશ્વિનભાઈને ખ્યાલ છે, માહિતી ખાતામાંથી અશ્વિનભાઈ પણ પધાર્યા છે એમને ખ્યાલ છે, પણ એટલી બધી દોડાદોડી હોવા છતાં પણ અહીંયા ઘણા બધા આપણા પ્રેસ રિપોર્ટરના મિત્રો આવ્યા છે અને રિપોર્ટિંગ કરવા માટે હું એ લોકોનો પણ ખાસ આભાર માનીશ. હું આભાર માનીશ અમારી આઈટીની ટીમનો કે જેમણે સતત એમનો અહીંયા જે પ્રોગ્રામ છે ઘણા લોકો સુધી લાઈવ પણ પહોંચાડ્યો અને જે કાર્યક્રમનું સંચાલન કર્યું છે અમારા સુસ્મિતા મેડમ અને ઝાલાભાઈ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. હું આભાર માનીશ અમારા ડીજીઆરના વડા કે જેમના સહયોગ વગર જેમના માર્ગદર્શન વગર આ કાર્યક્રમ જ શક્ય ન બને અને એ છે અમારા ડૉક્ટર બેરા સાહેબ કે જેમણે અમને બધાને જે પ્રેરણા આપી અને જે કામ કરવાની સ્વતંત્રતા આપીને એ મહત્વનું છે. કોઈ પણ કામ માટે એમણે કહ્યું કે જે કમિટી જેના મેમ્બર છે એ પોતાની રીતે ડિસિઝન લઈ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મારે જ્યાં સહાયની જરૂર છે હું ત્યાં છું, બાકી તમારી રીતે તમે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે. અને જુઓ અમારી ટીમ લાગી ગઈ છે, સ્ટાફ ઓછો હોવા છતાં પણ અમારી જે ટીમવર્ક જે છે ને એ ટીમવર્ક આજે અહીંયા તમારી સમક્ષ આવ્યું છે એ અમારા ડોક્ટર બેરા સાહેબને આભારી છે. એ સિવાય જે ખેડૂતો જે છે કે જે અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા, કારણ કે ખેડૂત ન હોય તો એ કાર્યક્રમ કોની પાસે આપણે રજૂ કરીએ, તો એ ખેડૂત જે છે જે હૃદય કહેવાય કાર્યક્રમનું એ તમામ ખેડૂતોનો પણ આભાર માનું છું. હું આભાર માનીશ આત્મા અને આગા ખાન્સના સંચાલકોનો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા અમને ખૂબ સારી મદદ કરી છે. વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોનો પણ હું આભાર માનીશ કે જેમણે કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ સારી જહેમત ઉપાડી છે. છેવટે જે નામી અનામી તમામ લોકોનો હું આભાર માનું છું કે કદાચ હું એમના નામ લેવાનું રહી ગયું હોય તો એ લોકોનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. સ્થાપના દિન નિમિત્તે આપ સૌ પધારો તે અત્યારથી જે લાગણી વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. પ્રસ્થાન કરીશું. ધન્યવાદ.